संतनी गाथा गुणातीत संतनी गाथा गुणातीत संतनी गाथा गुणातीत संतनी गुणातीत संतनी गुणातीत संतनी गुणातीत संतनी गुणातीत संतनी हो गाथा गुणातीत संतनी 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 एवा प्रमुख स्वामी महाराज गुणातीत संतनी प्रमुख स्वामी महाराज गुणातीत संतनी प्रमुख स्वामी महाराज प्रमुख स्वामी महाराज प्रमुख स्वामी महाराज જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કહીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. બ્રહ્મ ગુણ સમાવાપ્ય પરબ્રહ્માનુભૂતયે બ્રહ્મ ગુરો પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. ભગવાનના જે ચરિત્રોના ગ્રંથો છે, જ્ઞાનના ગ્રંથો છે, ત્યારે એવી રીતે આપણે સંતોનો સમાગમ થાય એટલે પુસ્તક વાંચીએ, એમના જીવન ચરિત્ર વાંચીએ તો એમનો સમાગમ થયો. ઉપદેશાશ્ચરિત્રાણી સ્વામી નારાયણ પ્રભો ગુણાતીત ગુરૂણામ ચ સત્સંગીનામ હિ જીવનમ
अतस्तच्छ्रवणं कुर्याद्मननं निदिध्यासनं महिम्ना श्रद्धया भक्त्या प्रत्यहं शांतचेतसा। એટલે આ ચરિત્રો છે ભગવાનના, દિવ્ય ચરિત્રો છે. આમ તો મનુષ્ય રીતે આપણને લાગે એમાં શું મોટી વાત, પણ આ જ કલ્યાણકારી વસ્તુ છે. ભગવાનનું એક એક ચરિત્ર સંભાળવું એમાં આપણું કલ્યાણ, એમાં આપણો મોક્ષ છે. તો ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં વાત કરે છે, ગરડા મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત છે. એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે તમારા ઈષ્ટદેવના જે ચરિત્ર છે, એમનો આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો, જન્મ થયો હોય, અને પછી અંતર્ધાન થાય, અને ઈષ્ટદેવ એ ધામમાં પધારે, ત્યાં સુધી એમણે જે જે ચરિત્ર કર્યા છે એ ચરિત્રનો ગ્રંથ કાં તો સંસ્કૃત ભાષાની અંદર હોય અથવા તો પ્રાકૃત ભાષાની અંદર હોય, પણ એ જ ગ્રંથ છે એ સંપ્રદાયની પુષ્ટિ કરે છે. હવે સંપ્રદાયની પુષ્ટિ કરે છે તો એનો અર્થ શું થાય? સંપ્રદાયની અંદર તો સંતો છે, સંપ્રદાયની અંદર હરિભક્તો છે, તો એની પુષ્ટિ થાય એટલે એનો જીવ છે, આ જીવનું એક ફૂડ છે, ફૂડ ફોર સોલ આપણે કહીએ, આત્મા છે, તો આત્માનો આ ખોરાક છે. તો એ આપણે ભગવાનના જે ચરિત્રો છે અને ભગવાનના ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે, તો એ ભગવાનના જ બધા ચરિત્રો છે ગુણાતીત સંત દ્વારા, તો એણે કરીને આત્માને પુષ્ટિ થાય છે, આત્મા મજબૂત થાય છે, આત્મા વધારે પ્રકાશમાન થાય છે. એ વતનામૃતમાં શ્રીજી મહારાજ પોતે એવી વાત કરે છે કે આ ભગવાનના જે ચરિત્રો છે એમાં ભગવાનનો મહિમા પણ સહેજે આવી જાય અને એની અંદર ધર્મ પણ સહેજે આવી જાય. મહિમા એટલે ઉપાસના અને ધર્મ એટલે આજ્ઞા. આજ્ઞા અને ઉપાસના આ બધી વાતોનો અંદર સમાવેશ થઈ જાય અને એની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધી જે વાતો છે બધી વાતોનો સમાસ થાય, જેણે કરીને આત્મા છે આત્મા મજબૂત થાય છે. એટલે મહારાજે તો આજ્ઞા કરી છે આ ચરિત્રોની, અને મહારાજે કહ્યું છે પ્રથમનું ત્રીજું વતનામૃત છે. મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાનના ચરિત્ર સંભાળી રાખવા. તો આપણે જ્યારે વાંચન કરતા હોય તો બધા ચરિત્રો એનું આપણે પછી મનન કરવાનું હોય છે અને એનું ચિંતન કરવાનું હોય છે, એને સંભાળવાના હોય છે. તો મહારાજે કીધું અંતકાળે એની જો સ્મૃતિ થઈ આવે તો આ જીવ છે એ બહુ મોટી પદવીને પામે છે. મધ્યના 35મા વતનામૃતની અંદર પણ મહારાજ આ ચરિત્ર છે જીવના કલ્યાણ માટે એક જેને કહે નેસેસરી ઇન્ગ્રેડિયન્ટ એ મહારાજ એ વતનામૃતની અંદર બતાવે છે. અને સ્વરૂપાનંદ સ્વામી તો આત્માને પણ દેખતા, છતાં પણ શ્રીજી મહારાજે પોતાના ચરિત્રોની વાત કરી ત્યારે સ્વરૂપાનંદ સ્વામીના અંતરની અંદર શાંતિ થઈ ગઈ. યોગીજી મહારાજ પોતે એ પોતે હરિલા કલ્પતરુ ગ્રંથ જેમાં શ્રીજી મહારાજના ચરિત્રો, તો બધા હરિભક્તોને એ ખાસ આજ્ઞા કરતા કે આ ગ્રંથ આપણે ઘરે વસાવો. અને સાથે સાથે યોગીજી મહારાજ એવી વાત કરતા કે તમે ખાલી પિલોની પાસે એટલે તમારા ઓશિકાની પાસે આ ગ્રંથ મૂકીને સૂઈ જશો ને તો સરસ મજાની ઊંઘ આવી જશે. આવી પણ યોગીજી મહારાજ ગમત કરતા. ભગવાનના ચરિત્રોમાં શાંતિ. શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે પણ માંદા પડતા તો તે વખતે શાસ્ત્રીજી મહારાજ પણ ભક્ત ચિંતામણીનો પાઠ એ પાઠ પોતે કરાવતા અને ભક્ત ચિંતામણી સાંભળતા અને આપણને પણ સમજાવતા કે એની અંદર શાંતિ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર અતિ અદ્ભુત અલૌકિક જીવનચરિત્ર છે. આદર જીવન સ્વામી એટલા પેજીસ લખ્યા એટલે પ્રિન્ટેડ કોપીસ લગભગ 12 to 13 વોલ્યુમ્સ થશે. અને ઘણા બધા હરિભક્તો એવા છે કે જે હરિભક્તોએ
એક વખત તો ત્રણ ભાગ છપાયા છે, એ બધા વાંચી લીધા છે, પણ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ પણ એનું વાંચન કરે છે. 1990માં પ્રભુસ્વામી મહારાજ લંડન આવેલા હતા અને તે વખતે યોગીજી મહારાજનું જે જીવનચરિત્ર એના પાંચ ભાગ છપાઈ ગયેલા હતા. છઠ્ઠો ભાગ છપાવવાનો બાકી હતો અને પાંચ ભાગ છપાયા હતા. અને પ્રભુસ્વામી મહારાજ જ્યારે ભોજન લેતા હોય તો તે વખતે પ્રભુસ્વામી મહારાજ પાસે યોગીજી મહારાજના જીવનચરિત્રનું વાંચન છે એ ચાલુ હતું. પ્રભુસ્વામી મહારાજ એટલા બધા પ્રસન્ન હતા, રાજી હતા, તો એક વખત તો લંડનની અંદર સભામાં પ્રભુસ્વામી મહારાજે વાત કરી, આપણે જીવનચરિત્ર છે પણ બહુ સારું છે પણ બધા વાંચજો, એમાં યુવકપણ માટે ખૂબ બહુ સારી બધી વાતો લખી સ્વામીએ, એટલે ટાઈમ મળે ત્યારે પુસ્તક વારા ફરતી ગમે ત્યારે બે વર્ષ દરે પૂરું થાય એનો વાંધો નથી, પણ દરરોજ બે પાનું એક એક પાનું હોય એ બધી આખી લાઈફ પાંચે પાંચ પુસ્તક વાંચી જજો, એટલું સુંદર એ ગ્રંથ છે. અને સ્વામી બાપાએ બધાને વાત નાના મોટા બાળકો યુવાનો અને યુવાનો માટે તેમને ખૂબ જ બધી વાતો લખી, કેમ વર્તવું, કેમ બોલવું, શું કરવું, સેવા કરવી, ખમવું અને કેમ વર્તવું, બધું નિર્માણીપણે વર્તવું, કારણ કે પોતાના જીવનો વર્ત્યા થાય એવું આપણને વર્તવાનું બતાવ્યું છે, ત્યારે આપણે એ પણ એક સ્વામીનો આદેશ આપણા જીવમાં ઉતરી જાય અને એ જો વાત આપણા જીવમાં ઉતરી જાય પછી આ સત્સંગમાંથી મન કોઈ તરફ પાછું જ ના પડે. આશ્ચર્યની વાત તો એ હતી કે બાપાએ આજ્ઞા કરી, ત્યાં બધા બેઠા હતા, 1990ની વાત છે, સ્વામી કે તમારે જીવનચરિત્ર વાંચવું. હવે ઘણા બધા એવા હતા કે જેમને ગુજરાતી પણ આવડતું નહોતું, પણ છતાં બાપાએ આજ્ઞા કરી તો જીવનચરિત્ર વાંચવા લાગ્યા, ગુજરાતી શીખ્યા અને શીખીને આ બધું જીવનચરિત્ર છે એનું વાંચન પણ કરવા લાગ્યા. અને પ્રમુખસ્વામી મહારાજે જે વાત કરી તેનો અનુભવ પણ બધા જે સત્સંગી હતા એ સત્સંગીઓને એ જે અનુભવ છે એ અનુભવ પણ થવા લાગ્યો. એવી રીતે આ પ્રમુખસ્વામી મહારાજનું જે જીવનચરિત્ર એ લખાયું છે, આપણામાંથી મોટાભાગના હરિભક્તો છે અને સંતો છે એ બધાએ પ્રમુખસ્વામી મહારાજને જોયા છે. ઘણાએ તો વર્ષો સુધી, ફોર ડેકેડ્સ, પ્રમુખસ્વામી મહારાજને ઓબ્ઝર્વ કર્યા છે, એમના દર્શન કર્યા છે, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તો જ્યારે એ જીવનચરિત્રનું વાંચન કરે તો શ્રીજી મહારાજે જે બધી વાતો કરી તો એ જ અનુભવ એમને થાય. આ દુનિયાની અંદર લોકના આપણે ગમે તેટલા પુસ્તકો વાંચીએ પણ એ પુસ્તકોની અંદર જે બળ નહીં મળે એવું બળ આ પ્રમુખસ્વામી મહારાજનું જીવનચરિત્ર વાંચન કરવાથી મળશે. ભગવાન સ્વામિનારાયણ explains that remembering the divine incidents of Bhagwan and the Satpurush is an assured way to peace and happiness. Throughout our Sampradaya, these divine actions have been enshrined in the Jivancharitras. Today, we celebrate and honor the Jivancharitra of our Guru, Brahma Swarup Pramukh Swami Maharaj, whom we have seen and experienced, with whose bliss and blessings we have been graced. આદરજીવન સ્વામીએ આ જીવનચરિત્રના પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવનાની અંદર જ શરૂઆત જ એ રીતે કરેલી છે કે આ પુસ્તક છે એ કોઈ એક વ્યક્તિનું નથી, કોઈ એક હરિભક્તનું કે કોઈ એક સંતનું નથી, પરંતુ તમામ સત્સંગ સમાજની પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે ફિલિંગ જોડાયેલી છે, જે લાગણી છે, એનું આ પુસ્તક છે. જે આમ કહીએ ને કે વિશ્વ સ્તર ઉપર સંસ્થાને મૂકી દીધી, પણ એ કેવી રીતે મૂકી, એના જે એફર્ટ્સ હતા, બાપાની જે ગુરુભક્તિ હતી, પછી બાપાની જે પરાભક્તિ હતી અને બાપાનું જે શુદ્ધ હૃદય હતું, એ આપણને આમ ધીમે ધીમે જાણે આમ છે ને ડિસ્ક્લોઝ થતું હોય ને બહાર આવતું હોય ને ઉપસતું હોય એવા પ્રકારના અનુભવ થાય. તો આપણે જ્યારે જ્યારે આ વાંચીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિ આટલા બધા લોકોને એક સાથે કેવી રીતના મળી શકે અને બધાના પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ કરી શકે, આ તો શક્ય જ નથી. એટલે એમ મને તો એવું લાગે છે કે આ જે બાપાનું જીવનચરિત્ર છે ને ન ભૂતોના ભવિષ્યથી જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હતા, એટલે એમનું જીવન એ પણ એવું સર્વાંગ સંપૂર્ણ હોય જ. પૂજ્ય આદર્શજન સ્વામી બધાના પાસેથી આ પ્રમાણે કલેક્ટ કરી અને આ પ્રમાણે એમની સરસ મજાની રસાળ કલમથી આપણને ગમી જાય, હાથમાં લીધું હોય તો મૂકવાનું મન ના થાય એવી રીતની આ લખેલું છે. એટલે આ પુસ્તક એ રીતે પણ બહુ જ એની ગુણવત્તાની ગરિમા બહુ જ ઊંચી કહેવાય. આ જે પુસ્તક લખાયું છે
એમાં બધું તમને મળશે અને પછી ખ્યાલ આવશે કે આવું હતું આવું હતું. ને આપણા આપણું ઘર છે ને અક્ષરધામ તુલ્ય બનાવશે, એ ગેરંટી વાત છે. Before we start this special sabha on Swami Papa's Jeevan Charitra, Pramukh Swami Maharaj's Jeevan Charitra, there's a very nice ashirwad from Mahant Swami Maharaj, which he writes in part one of the Jeevan Charitra. Mahant Swami writes from Bochasan on Monday, July 23rd, 2018. He writes, Siddha, Sada, Saral, સામાન્ય જણાતા સ્વામી શ્રી મહાનમાં મહાન હતા, અતિ સમર્થ હતા. તેઓએ આપને સૌને નિહાલ કર્યા છે. સ્વામી બાપા માટે દરેકનો અનુભવ છે. આ અનુભવ આ જીવનચરિત્ર વાંચતા વિશેષ દ્રઢ થશે. મહંત સ્વામી મહારાજ સેઝ ઇન હિયર હાઉ સિમ્પલ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ, હાઉ ફ્લેક્સિબલ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ. હી નેવર એવર ડિસ્પ્લેડ હિઝ ગ્રેટનેસ. In one of the parts in the Jeevan Charitra, in part two, there's a really nice prasang where Pramukh Swami Maharaj was talking to a group of Badaks. And he told the Badaks, from today, every week, you have to do a Bal Sabha. So he was explaining how to do the Bal Sabha and everything like that. Then afterwards, one of the Badaks said, Swami, tame amari Bal Sabha ma aavso, can you come to our Bal Sabha? So without any hesitation, Pramukh Swami Maharaj, he said, tomorrow I'll be at your Bal Sabha at 5:00. Just be ready. So Pramukh Swami Maharaj, he didn't look at a diary. He never had a diary to look at. Yeah, but he knew everything that he was doing throughout the whole day. And he promised these kids, look, I will come to your Bal Sabha. Swami went to the Bal Sabha. And the kids, they sat him down and Swami did a Bal Sabha. The same way, Swami's flexibility. Swami was going to a village called Karodi. And while he was going there, he saw two yuvaks at the bus station, Kirit Bhai and Rajendra Bhai. And Swami stopped the car and Swami asked them, where are you going? So they both said, we're just going back to Vidyanagar Chhatralay and we're just waiting for the bus. So Pramukh Swami Maharaj said, why don't you sit with me in the car and we'll take you to the Chhatralay. So the two yuvaks, they said, Swami, it's going to be out of your way, so there's no point. So Pramukh Swami Maharaj said, it won't be out of the way, let's just go. So they both got into the car with Swami. And they were going on the highway. But to get to the Chhatralay, they had to go off of the highway. So the two yuvaks, again, they said, Swami, why don't you drop us off here? This is the Anand Town Hall. We'll just walk it from here. It's not a big issue. Swami then said, nah, mare gate upar tamne muki java chhe. So Pramukh Swami Maharaj, he went out of his way. This was evening time. He had to get to another village. But Swami Bapa, very flexible in anything he does. And those two yuvaks had so much bhav for Swami. Later on, they became sadhus. Pujya Akshay Muni Swami and Pujya Acharya Swami. We'll see so many different prasangs like this throughout the Jeevan Charitra. Yet despite the simplicity of Pramukh Swami Maharaj, Mahant Swami Maharaj says, ke mahan ma mahan ati samarth ata. Yeah. In this Jeevan Charitra, we will see the greatness of Pramukh Swami Maharaj. On December 1st, 1972, there was a special train yatra. And in that train yatra, Pramukh Swami Maharaj had done special facilities for all the Haribhaktas. And the whole train was theirs. And Pramukh Swami Maharaj had put in every carriage a speaker system. So wherever he speaks from, everyone can hear. So there was a particular Ekadashi, Utpati Ekadashi, on that day of December the 1st. And Pramukh Swami Maharaj was doing Nirupan of Gadra, section number 2, number 8. And he got so much into the Nirupan, Pramukh Swami Maharaj did Nirupan for 5 hours. And this was the Ekadashi. He did not have one drop of water. After the whole Nirupan was done, Pramukh Swami Maharaj went to every single carriage. And he met every single Haribhakta, like he was doing a Padrami. And every single Haribhakta who saw Pramukh Swami Maharaj felt that Pramukh Swami Maharaj has come to my house today. So they were doing aarti, chandla, badduj kare. E lokone pratiti hati
કે ધીસ ઇઝ એ ગ્રેટ પર્સન. અને આજે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા એવરી વન હેડ થ્રુ આઉટ ધર લાઈફ. તેને જોતા પ્રતીતિ થાય, મહંત સ્વામી કહ્યું કે તેને જોતા પ્રતીતિ આવે કે ભગવાન છે, કે ભગવાન પ્રગટ છે. સેઈંગ પ્રમુખ સ્વામી મહારાજ મેડ પીપલ બિલીવ દેટ ગોડ એક્ઝિસ્ટ. હિઝ પ્યોરિટી ઇગ્નાઇટેડ ફેઇથ ઇન અધર પીપલ. ઓન ધ 7th of August 1972, દિસ વોઝ અ વેરી વેરી નાઇસ પ્રસંગ, ઇટ્સ ઇન પાર્ટ 2 ઓફ ધ જીવન ચરિત્ર. ધ 7th of August 1972 ઇવનિંગ, ઇટ વોઝ ઇવનિંગ ટાઈમ. And Pramukh Swami Maharaj was leaving from Ahmedabad. He passed Jetpur and he was going to Navagam. In Navagam he reached and he did a katha at 11 p.m. He finished there and he went to Naika. And there he started another katha at 11:30. And 11:30 to 12 a.m. Pramukh Swami Maharaj finished his katha at 12 a.m. Then he was leaving for Bochasan at 12:15. On his way to Bochasan, there's a village called Matar. And these Haribhaktas, they were waiting outside for the darshan of Pramukh Swami Maharaj. Now, this is 1972. This is just about 1 year he's become guru of the Sanstha. And in this particular prasang, Adarsh Jeevan Swami, he writes that there was a writer, H.G. Briggs. He was a British writer. And he said, Sahajanand was loved beyond belief by his disciples. Yeah. Compromising men of talents and of wealth and poor and ignorant. The rude who would have sacrificed life itself for his preceptor. This was Pramukh Swami Maharaj. Yeah. Pramukh Swami Maharaj was exactly like this. This village at 12:30 at night, the whole village came out to just do darshan of Pramukh Swami Maharaj. Pramukh Swami Maharaj afterwards, having met all the Haribhaktas, he went to Bochasan. He reached Bochasan at 1:30 a.m. and he went to sleep at 2 a.m. This was every single day of Pramukh Swami Maharaj's life. But every single Haribhakta who saw, or any person who looked into the eyes of Pramukh Swami Maharaj, had this thing inside him that God does exist. And if there was God on this earth, he would be in Pramukh Swami Maharaj. Finally, Mahant Swami Maharaj writes, ke vachta khub anand aavse, ane Swami Bapa tamari najar j hase. In this Jeevan Charitra, you'll find so much joy, and it's so powerful that you will experience Pramukh Swami Maharaj in front of your eyes all the time. Every prasang that we read will show the greatness of Pramukh Swami Maharaj. We've all been with Pramukh Swami Maharaj. We've seen him, we've touched him, we've seen him walk, we've seen him eat. He's spoken to us. But we still don't know the greatness of Pramukh Swami Maharaj. But after reading this Jeevan Charitra, you will know even more the greatness of Pramukh Swami Maharaj. In the future, 100 years, 200 years, 500, 1,000 years down the line, when people pick up this Jeevan Charitra and read it, they will see in front of their eyes a great sadhu who walked the circumference of this earth to help people. This is who Pramukh Swami Maharaj was. This is what we'll be learning through the Jeevan Charitra of Pramukh Swami Maharaj. So now let us explore how this Jeevan Charitra was written, those who took part in writing and the research of this Jeevan Charitra. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વિસ્તૃત જીવનચરિત્રના લેખન કાર્યમાં ઘણા બધા સંતોનો સહકાર છે અને ઘણા બધા વિભાગો પણ એમાં સામેલ છે. એની પ્રક્રિયામાં આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રારંભ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી જ થયો કહેવાય. અને લગભગ 10-12 જેટલા સંતો સારંગપુરથી આદર જીવન સ્વામી સાથે આ સેવાની અંદર જોડાયા. એ સંતોની પણ બધાની વિશેષતા એ કે બધાને અભ્યાસ શરૂ અહીંયા, અને અભ્યાસની સાથે સાથે એમાંથી સમય કાઢી અને રોજ પૂજ્ય આદરજીવન સ્વામી સાથે આ બધા સેવાની અંદર બધા સંતો જોડાયેલા, અને બધા ખૂબ ઉત્સાહથી સેવાની અંદર જોડાયેલા, અને આખું એક સરસ એવું ટીમવર્ક કરેલું જેથી આદરજીવન સ્વામીને પણ સરળતા પડે અને જીવનચરિત્રની અંદર પણ બધી રીતના સાનુકૂળતા રહે. 2017માં જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ આજ્ઞા કરી
કે તમારે આદર્શ જીવન સ્વામી સાથે રહીને સેવા કરવાની છે, ત્યારે ટીમમાં તો 12 જણ હતા. પ્રસંગોનું એકત્રીકરણ કરવું એ એક મોટું કાર્ય હતું, કારણ કે સ્વામી બાપા દુનિયાના ખૂણે ખૂણે વિચરેલા છે, એટલે એમની ચરણરજની જેમ એમના પ્રસંગોનો પરિમલ, એમના પ્રસંગો પણ દુનિયાના ખૂણે ખૂણે હોય, એ બધા જ પ્રસંગો એકત્રિત થાય તો સ્વામી બાપાના જીવનને આપણે વિશેષ ન્યાય આપી શકીએ, તે માટે પ્રસંગ એકત્રીકરણનો આખો પ્રોજેક્ટ એ શરૂઆતમાં કરવામાં આવેલો. અને બધા જ દેશ પ્રદેશમાં બધા ગામડાઓમાં બધી જાહેરાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર લખાય છે, તો બધા પ્રમુખ સ્વામી મહારાજને જે બધા આપને પ્રસંગો સ્પર્શ્યા હોય તો એ લખીને અહીંયા સારંગપુર મોકલાવવા વિનંતી. ભારત ઉપરાંત અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, અખાતી પ્રદેશો, આફ્રિકા વગેરે જ્યાં જ્યાં આપણા સત્સંગ કેન્દ્રો અને મધ્યસ્થ કાર્યાલય કાર્યરત છે, તે કાર્યાલયોમાં કાર્ય કરતા સંતો અને કાર્યકરોએ પોતાના મંડળોમાં એક સુંદર આવી રીતે આપણે ફોર્મ ડિઝાઇન કરીને બધાને આપેલું, અને એમાં બધા હરિભક્તો નિશ્ચિત ફોર્મેટમાં પોતપોતાના પ્રસંગો બનેલા એ લખીને મોકલતા. અને બીજું, હરિભક્તોનું પણ આપણને આશ્ચર્ય થાય, ઘણા બધા તો બહુ મોટી ઉંમરના હોય, ઘણા વર્ષો પહેલાં મળ્યા હોય, પણ કેટલો બધો દાખલો કરી અને આ બધા હરિભક્તો આમ ઘણા તો ગામડાના હોય, અભણ હોય, લખતા પણ ના આવડતું હોય, તો લખાણ પણ એવું આવે જોડણીમાં આપણને કંઈ ખબર ન પડે કે કેવી રીતે શબ્દો લખ્યા છે. ઘણીવાર અમુક સંતો ભક્તોને લખવાની પ્રતિકૂળતા હોય, તેમના ઓડિયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યા, ઓડિયો રેકોર્ડિંગને પછી અહીંયા સારંગપુરની અંદર સંતો સાધકો પોતે લખાણની અંદર તૈયાર કરી દે, તો એ રીતે પણ બધા પ્રસંગો એકત્રિત કરવામાં આવ્યા. પણ બાપા કેટલું બધું સ્પર્શ્યા છે, આપણે આમ એક પેજ વાંચીએ ને તો આપણને અનુભવ થાય કે આ પેજ એક લખતા એને કલાક થયે છે, એની પાસે શબ્દો ન હોય, વચ્ચે ગેપ છૂટી જાય, છતાં પણ બાપા એના જીવનની અંદર કેટલા સ્પર્શ્યા છે. તો આટલો બધો દાખલો કરી અને હરિભક્તો એ બધા એવી મોટી ઉંમરે પણ પોતાની હાથે લખી અને બધા પ્રસંગો મોકલ્યા છે. જ્યારે શાસ્ત્રી મારા ધામમાં ગયા 51માં અને પછી 71 સુધીના જે પ્રસંગો જે યોગી બાપા ધામમાં ગયા ત્યાં સુધીના, હવે એ વખતે તો એ સદગુરુ સંત તરીકે વિચરણ કરતા હતા, એટલે એ વખતના પ્રસંગો જોઈએ એવા નોંધાયા નહોતા, અને એ વખતે દેવચરણ સ્વામી નોંધ તો કર્યા કરતા હતા, એના પૂર્વેનું તો બધું એમને એમ ગયેલું હશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, જાતે પોતે એક નાની ડાયરી હતી અને એ ડાયરી લખતા, પછી એ પૂરી થાય એટલે બીજી લે, એમ બધી ઘણી બધી ડાયરીઓ એમણે પોતે જ આ લખેલી. એવું બધું લાંબુ ના હોય, પણ આ ગામમાં હતા, પછી અહીંયા આગળ આ કાર્ય થયું આ પ્રમાણે આ ગામની અંદર, પછી આ થયું, આ મંદિર માટેનો પ્લાનનું આ બધું ગોઠવાયું, એટલે જે કંઈ બધું ડે ટુ ડે ડાયરી કહેવાય ને, એ આપણને આગલા સ્વામી જ્યારે ગુરુપદે આવ્યા એના પછી આગળના જે બધા પ્રસંગો છે ને, એના માટે અતિ ઉપયોગી થઈ ગઈ. નહીંતર તો આપણને બધી આટલું બધું પ્રાપ્ત ન થાત, આખી સિક્વન્સ પ્રાપ્ત થઈ અને કેવી રીતે સરસ રીતે આખું એમની અને પોતાના સ્વહસ્તાક્ષરોની આ ડાયરી છે, એટલે એ પણ આપણા માટે એક અમૂલું નાણું કહેવાય, એક સારું આપણા માટે એસેટ કહેવાય, અને એને લઈને આ જીવનચરિત્ર દીપી ઉઠ્યું અને શોભી ઉઠ્યું અને કોઈ લિંક કરતી છૂટતી આપણને દેખાઈ નહીં. આ ડાયરી છે ને, એના પાનો પણ આપણે મૂકેલા છે છાપીને, એટલે એ દૃષ્ટિથી આપણને ખબર પડે કે સ્વામીશ્રીની ડાયરી એ કેવી ઉપયોગી આપણને થઈ. તેની સાથે સાથે સ્વામી બાપા સંબંધિત જેટલા કંઈ પ્રકાશનો પુસ્તકો આપણી સંસ્થા દ્વારા પબ્લિશ થયેલા, એ બધા પુસ્તકોમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી. કારણ કે બાપા વિશે ઘણું બધી પુસ્તિકાઓ લખાય છે, જેવા મેં નિરખ્યારે કે પછી પ્રમુખ જ્ઞાન સરિતા, પ્રમુખ ચરિત્રામૃત સાગર, આવી નાની નાની ઘણી બધા પુસ્તકો બાપા વિશે લખાયા છે, જેને ગુણે રીજા ગીરધારી હોય. તેની સાથે છેલ્લા 5-1 વર્ષ દરમિયાન સ્વામી બાપા જે કંઈ પણ વાતચીત કરે, જે કંઈ પણ બોલે, તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવતું, તો એ સ્વામી બાપાની ઓડિયો એને પણ આ પ્રસંગો એકત્રિત કરવાની અંદર સામેલ કરવામાં આવી. કે પછી બાપાના રિપોર્ટ્સ હોય, હવે રિપોર્ટ્સ તો સતત, બાપા જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી કોઈ એક વ્યક્તિ તો સતત સાથે હતા અને બાપાની દરેક ક્રિયા, દરેક મુલાકાતના બધા જ પ્રસંગો લખતા હતા. જેમ કે 1977માં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ રિપોર્ટ લખેલો બાપાનો, 1980માં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી, 88ની વિદેશ યાત્રા થઈ એમાં પૂજ્ય અક્ષરજીવન સ્વામી, 1990માં પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, 1994માં પૂજ્ય નારાયણ મુનિ સ્વામી,
1998માં પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી, ત્યારબાદ પૂજ્ય પરમાનંદ સ્વામી. તો આ બધા સમયાંતરે જે જે સંતો સ્વામી બાપાની સાથે આ રીતે વિદેશ યાત્રાઓમાં જોડાયા, દેશમાં પણ સ્વામી બાપાની સાથે રહ્યા, અને એ બધાએ સ્વામી બાપાના જે રોજે રોજના વિચરણ પત્રો તૈયાર કરેલા એનો પણ આ પ્રસંગો એકત્રિત કરવામાં સહારો લેવામાં આવ્યો. આ રીતે પ્રકાશ, પત્રિકા, સ્વામી બાપા સંબંધી પુસ્તકો, સ્વામી બાપાના રોજે રોજના વિચરણ પત્રો, સ્વામી બાપાના ઓડિયો રેકોર્ડિંગ્સ, એની સાથે સંતો ભક્તોએ મોકલાવેલા પ્રસંગો, તો બધી રીતે શક્ય એ રીતે મેક્સિમમ પ્રસંગો સ્વામી બાપાને એકત્રિત થાય. અને જ્યારે આમ એક વખત બધા સંતોને વિચાર આવ્યો ટીમના કે આપણે ભેગું તો કરીએ, કેટલું આમ આપણી આગળ મેટર છે, તો એક પછી એક બધાએ ઉપર થપ્પી કરી, તો લગભગ 45 ફીટ જેટલી હાઈટ આ મેટરની થઈ. અને આપણે જોઈએ તો આપણને એમ થાય કે આમાંથી ક્યારે બધું લખી શકાશે અને કેટલી બધી વાર થશે, આમ જોઈએ તો આપણને ટેન્શન થઈ જાય. આ રીતે બધા પ્રસંગો એકત્રિત થયા ત્યાર પછી ફાઇલિંગ ઓફ પ્રસંગ, કારણ કે પ્રસંગોમાં ઘણીવાર એવું બને કે કોક વખતે તારીખ ના હોય, કોક વખતે સ્થળનો ઉલ્લેખ ના હોય, તો આપણે જીવનચરિત્રનો જે લખાણનો ઉપક્રમ હતો એનું માળખું એવું હતું કે ક્રોનોલોજિકલ ઓર્ડરની અંદર બાપાનું જીવનચરિત્ર લખાય એવી વડીલ સંતોની સલાહ હતી, જેથી કરીને બાપા કયા દિવસે કયા ગામમાં હતા, કયા શહેરમાં હતા એ આપણને ખ્યાલ આવે. વિષયવાર પણ જીવનચરિત્ર ઘણીવાર લખી શકાય, પણ વિષયવાર જીવનચરિત્ર લખવાની અંદર આપણને ડે ટુ ડે લાઈફ એ બાપાનું જાણવું અઘરું પડી જાય. તો આ રીતે ક્રોનોલોજિકલ ઓર્ડરની અંદર જીવનચરિત્ર લખવાનું હતું. તો આ બધા જ પ્રસંગોને વર્ષવાર, પછી વર્ષની અંદર પણ મહિનાવાર, અને મહિનાની અંદર પણ તારીખવાર ગોઠવવામાં આવ્યા. ફાઇલિંગ વર્ક થયા પછી લખતા પહેલાં આ પ્રસંગોનું એનાલિસિસ એ પણ કરવામાં આવ્યું, કારણ કે વડીલ સંતોની સૂચના અનુસાર આખું જે માળખું ઘડાયેલું એમાં એવું હતું કે એક તો પ્રમાણભૂતતા બધા પ્રસંગોની જળવાય સચવાય એ મુદ્દો મહત્ત્વનો રાખવો, ત્યારબાદ એ પ્રસંગો સર્વ ઉપયોગી હોય એવા પ્રસંગો જીવનચરિત્રમાં આવે, કારણ કે પ્રસંગ બાપાનો એવો હોય કે લખી મોકલનારે પ્રસંગ લખ્યો હોય એ સાચો હોય, પ્રમાણભૂત હોય, પરંતુ એના પોતાના ઉપયોગી હોય, એની પોતાની સ્મૃતિ હોય, તો એ અન્ય વ્યક્તિ માટે એટલો બધો ઉપયોગી ન પણ બને, પરંતુ જીવનચરિત્રમાં તો સર્વ ઉપયોગી એ વિશેષ વિગતો આવે એ ઈચ્છનીય હતી. બીજું કે દીર્ઘજીવિતા, સ્વામી બાપાનું જે જીવનચરિત્ર છે તો એ આજથી 500 વર્ષ પછી, 1000 વર્ષ પછી પણ એ સૌને એપ્લિકેબલ લાગવું જોઈએ, એ આઉટ ઓફ ડેટ ન થવું જોઈએ. તો જે તે પ્રસંગ છે એ પ્રસંગની અંદર એવું સત્વ શું છે કે જેથી કરીને પ્રસંગ એ વર્ષો સુધી, સદીઓ સુધી એ સૌને ઉપયોગી બની રહે, તો એ પ્રકારે એનું આ રીતે વિશ્લેષણ એનાલિસિસ કરવામાં આવે. ત્યાર પછી એ પ્રસંગોમાંથી સ્વામી બાપાનું કંઈક વ્યક્તિત્વ ઉપસવું જોઈએ. અમુક વખતે પ્રસંગો આવ્યા હોય, પરંતુ અગાઉ આપણે કહ્યું એમ એમાં કેવળ હરિભક્તની કે સંતની સ્મૃતિ હોય કે જેમાંથી બાપાની કોઈ પર્સનાલિટી એ બહાર ઉભરતી આપણને ન જણાય, તો એ રીતે બધા પ્રસંગો એનું જુદી જુદી રીતે આવા બધા સંતોએ જે આપણને માર્ગદર્શન આપ્યું હતું એ પ્રમાણે એનું એનાલિસિસ એ કરવામાં આવ્યું. એની અંદર 10 સંતોની ટીમ હતી, એ 10 સંતો એમાં બે સંતોનું એક ગ્રુપ, એવા 5 ગ્રુપ પાડવામાં આવ્યા, અને બંને સંતો એક ગ્રુપમાં જે હોય એ એક એક વર્ષની ફાઇલ પોતે વાંચતા જાય. પહેલું ગ્રુપ એણે 1971ની ફાઇલ લીધી હોય, બીજાએ 72ની 73ની, એ રીતે. અને બંને સંતોએ બધા પ્રસંગો વાંચવાના અને પછી એનું ડિસ્કશન થાય અને એના આધારે એનું ગ્રેડિંગ થાય, એની પ્રમાણભૂતતાના આધારે, એની દીર્ઘજીવિતાના આધારે, એની સર્વોપયોગિતાના આધારે, બાપાની એમાંથી ઉપસ્થિત પ્રતિભાના આધારે. અને આ જે આખું ગ્રેડિંગનું કાર્ય, તેમાં 10-10 સંતો એક વેવલેન્થ ઉપર રહે એના માટે લગભગ 1-2 મહિના સુધી એક્સરસાઇઝ કરવામાં આવી, કારણ કે જે પ્રસંગ વાંચવામાં આવે એ પ્રસંગ
કોઈએ એ ગ્રેડ આપ્યો, કોઈએ બી આપ્યો, કોઈએ સી ગ્રેડ આપ્યો, કોઈએ ડી ગ્રેડ આપ્યો, તો ડી શા માટે ગ્રેડ આપ્યો, એ શા માટે આપ્યો, બી શા માટે આપ્યો, તે બધું આખું ડિસ્કશન થાય અને બધાના વિચાર એક થાય, પછી નવેસરથી વળી પાછું બાપાના આખા બધા પ્રસંગોનું એનાલિસિસ કરવામાં આવ્યું. એટલે એક જ વિચારધારા ઉપર આવેલા બધા સંતો દ્વારા એનાલિસિસ થાય તો એ વિશેષ પ્રમાણભૂત બને. તો આ રીતે આખી કાર્યવાહી પ્રસંગના એનાલિસિસની ત્યાં આગળ એ કરવામાં આવી અને ત્યાર પછી એનું લખાણ એ આ રીતે શરૂ થયું. હવે આ જીવનચરિત્રની સેવા દરમિયાન એક વસ્તુ આદર જીવન સ્વામીએ બહુ જ એમાં ધ્યાન રાખેલું એ છે, એની પ્રમાણભૂતતા, એટલે કે ઓથેન્ટિસિટી. આપણે એવું કહી શકીએ કે આદર્શ જીવન સ્વામીએ ઓથેન્ટિસિટી માટે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યું જ નથી. કારણ કે એમને જે બધા પ્રસંગો આવ્યા હોય એ પ્રસંગો એ પોતાની સાથે રાખીને, પ્રસંગો જે આપણે લેવાના પસંદ થયા એ પ્રસંગોની પ્રમાણભૂતતા માટે એ આપણા જે રેકોર્ડ બાપાના છે રિપોર્ટ, પછી સ્વામિનારાયણ પ્રકાશની અંદર સ્વામી માટે જે કંઈ પણ અત્યાર સુધી બધું નોંધાયું છે, એ ઉપરાંત અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજના જેટલા પ્રકાશનો, જેટલા પુસ્તકો બહાર પડ્યા છે, એ બધા નજર સામે પોતે રાખતા. વિશેષ કરીને એક તો આપણે તારીખ અનુસાર પ્રસંગની પ્રમાણભૂતતા ચકાસતા, કારણ કે હરિભક્તો સંતે પ્રસંગો મોકલાવ્યા હોય ઘણીવાર 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ પૂર્વેના પ્રસંગો, એટલે શક્ય છે કે તારીખની અંદર કંઈક લખાણમાં આગું પાછું હોય, ઘણીવાર સ્થળની અંદર આગું પાછું થઈ ગયું હોય, ઘણીવાર આંકડાકીય માહિતીઓ એની અંદર પણ આગળ પાછળ થઈ ગયું હોય. તો આ રીતે તારીખ, પછી સ્થળ, સમય, સ્ટેટિસ્ટિક્સ, આ બધું પ્રમાણભૂતતાની અંદર આપણે ખાસ ચકાસતા. એણે પોતે લખી મોકલાવેલો પ્રસંગ હોય તેમાં જે સ્થળ હોય એ સ્થળે સ્વામી બાપા એમના જે રોજનિશી વિચરણ પત્ર લખાયા હોય તો એમાં એ દિવસે ઘણીવાર સ્વામી બાપા તે સ્થળમાં હોય જ નહીં. એટલે આપણે પછી એ સ્થળનું રિસર્ચ કરવું પડે કે ભાઈ આ પ્રસંગ આવ્યો છે, હવે એ પ્રસંગ ધારો કે સોજિત્રાનો હોય પણ સોજિત્રામાં જે તારીખનો હરિભક્તે પ્રસંગ લખીને મોકલ્યો હોય તે તારીખે બાપાનું વિચરણ ના હોય તો એ પ્રમાણભૂતતા મેચ ઘણીવાર ના થાય. એવી રીતે સ્થળની જેમ તારીખમાં ઘણીવાર પ્રમાણભૂતતા મેચ ન થાય. તારીખ જે લખીને મોકલી હોય તો એ તારીખે જે સ્થળનો ઉલ્લેખ થયો હોય તો ત્યાં આગળ સ્વામી બાપા એ વખત વિચરણમાં ના હોય. તો એ રિસર્ચ માટે ઘણીવાર એવું થતું કે એ વ્યક્તિને આપણે પૂછવું પડે, એ વ્યક્તિને આપણે ફોન કરીને બધી વાત જાણવી પડે, ઘણીવાર એ વિસ્તારના જે સંત નિર્દેશક હોય અથવા કોઠારી સંત હોય તો એને પણ આપણે પૂછીને આ બધી વિગતો આપણે લેવી પડે. અને આ કામ માટે જ્યારે પણ કોઈ પણ સંતોને આપણે ફોન કરીએ, ધારો કે યોગ વિવેક સ્વામીને ફોન કરીએ, યોગ વિવેક સ્વામી એટલા પાવરફુલ છે કે આપણે મોકલ્યું હોય ને વિધિન 24 આવર્સમાં રિસર્ચ રેડી કરીને આપણી સાથે આવી જાય. અને એમણે ફોન કરીને પણ અમને જણાવ્યું હતું કે જ્યારે પણ તમને જે પણ વસ્તુની જરૂર પડે લંડન તરફથી કે યુકે તરફથી, એ બધું જ અમે તમને પ્રોવાઈડ કરવા માટે તૈયાર છીએ. હવે એમાં ઘણીવાર એવું થતું કે ખૂબ સમય પણ જાય અને એની અંદર આપણી તો ધીરજ ઘણીવાર ખૂટી જાય, પણ આદર્શ જીવન સ્વામી પોતે ખૂબ શ્રદ્ધા અને ધીરજ રાખી અને એનું ફોલોઅપ રાખે. કારણ કે એમના મનની અંદર એક વસ્તુ બહુ સ્પષ્ટ હતી, આખા અત્યાર સુધી એમની સાથે આ સેવામાં રહ્યા છે તો એક બાબત બહુ સ્પષ્ટ હતી કે સ્વામીના વ્યક્તિત્વને ક્યાંય કોઈ દિવસ અન્યાય ન થઈ જાય એનું એમને ખૂબ ધ્યાન રાખેલું છે. અને એના માટે પોતે પ્રસંગની પ્રમાણભૂતતા માટે પોતે ધીરજ રાખીને રિસર્ચ એ બધું કરાવે. તો એના માટે આમ ઘણી વખત તો એક પ્રસંગનું આખું ઓથેન્ટિક બધું રિસર્ચ કરવા માટે તો 10-10 15-15 વ્યક્તિને ફોન પણ કરવા પડે, આવું પણ બને, અને ઘણા બધા દિવસો પણ જાય ઘણી વખત, પણ એકદમ ઓથેન્ટિક ન થાય ત્યાં સુધી એ આદર જીવન સ્વામી પ્રસંગ અંદર લખે નહીં. કે આજથી 50-75 વર્ષ પછી પણ આ જીવનચરિત્ર કોઈ પણ વ્યક્તિ વાંચે તો એને ક્યારે પ્રમાણભૂતતા બાબતે એને શંકા ન જવી જોઈએ. તો આદર જીવન સ્વામી એક આગ્રહ પહેલેથી રાખ્યો કે આપણે એક પણ વિગત બાપાના જીવનની અંદર ખોટી ન આવી જાય અને એકદમ આમ ઓથેન્ટિક બાપાનું જીવનચરિત્ર લખાય એના માટે પૂરા પ્રયત્નો અને નાના નાના સૂચનો સતત મીટિંગો દર અઠવાડિયે આદર જીવન સ્વામી કરે અને દર અઠવાડિયે 1-1.5 કલાક ઘણી વખત માર્ગદર્શન આપે કે કેવી રીતના આપણે વધારે વધારે આમાં ઓથેન્ટિસિટી રાખી અને આ જીવનચરિત્ર આપણે લખી શકીએ. કેટલાક સંતોને પ્રૂફ રીડિંગની સેવા મળેલી હતી, એટલે પૂજ્ય આદર્શ જીવન સ્વામી
એ પોતે લખી લે અને પછી વાંચવા માટે મોકલતા. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પોતે વાંચતા, પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ એનું વાંચન કરતા. મારે પણ વાંચવાનું થતું, કારણ કે પૂજ્ય વિવેક સાગર સ્વામી તો સ્વામી બાપાની સાથે 42 વર્ષ સુધી સતત રહ્યા, એટલે એક એક તવારીખના એ તેઓ સાક્ષી, અને એમની યાદશક્તિ પણ એવી તીવ્ર, એટલે જે તે પ્રસંગ બન્યા હોય, જે તે ગામો શહેરોમાં હરિભક્તો હોય એ બધાની પણ એમને રજે રજની માહિતી ખબર, એટલે કંઈક એવો લખવામાં હકીકત દોષ રહી ગયો હોય તેને પણ તેઓ નિવારે. તો આ રીતે એમણે ખૂબ જ ઉપયોગી બધા સૂચનો એ કર્યા, અને આપણે લખીને આપીએ એટલે તરત જ ટૂંક જ સમયની અંદર સમય ફાળવીને બધું વાંચી લે, અને આપણને આવી રીતે એમના સૂચનો કરે, સુધારા વધારા સૂચવે. અને આ રીતે એમણે પોતે ખૂબ જ આની અંદર રસ લઈ અને આખું કાર્ય કર્યું. મોટી ઉપલબ્ધિ એ જ રહી કે બાપાની સાથે વર્ષો સુધી આ રીતે રહેલા તેઓ પોતે આ રીતે બધું વ્યવસ્થિત રીતે વાંચતા ગયા અને આ કાર્યને મઠારતા ગયા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એ તો ખૂબ જ પ્રવૃત્તિમાં વ્યસ્ત, વળી એમની તબિયત પણ એવી નાજુક, તેમ છતાં પણ એમણે પોતે સહર્ષ આ સેવાની અંદર સહયોગ આપ્યો, અને પોતે પણ જેમ જેમ સ્વામી બાપાનું જીવનચરિત્ર પ્રકાશિત થવાનું હોય તેના પૂર્વે તે તે જીવનચરિત્રના ભાગને આદિથી અંત સુધી વાંચી જાય. અને એમની તો આપણે જાણીએ છીએ એમ ખૂબ ચોજાળી બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ, સંપ્રદાયના સિદ્ધાંતો એને પણ ખૂબ પોતે સારા જાણકાર, સમાજની ગતિવિધિના પણ પોતે સારા જાણકાર, સ્વામી બાપા સાથે પણ વર્ષો સુધી રહેલા અને સેવા સાથે કરેલી, એટલે એમણે પણ ખૂબ જ સુંદર રીતે આ રીતે ગ્રંથને વાંચીને ઉપયોગી બધા સૂચનો આપતા ગયા, અને એને લીધે આ ગ્રંથની સમૃદ્ધિ વધી. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પણ પરમ પૂજ્ય સ્વામી બાપાની સાથે રહીને ખૂબ જ એમણે ઉત્સવ સમયાઓમાં સંતો ભક્તોની વ્યવસ્થામાં બધી સેવાઓ કરેલી, એટલે સ્વામી બાપાના હૃદગત સિદ્ધાંતોને ખૂબ સારી રીતે જાણી શકે. તો એમણે પણ સાથે એમની સાહિત્યની પણ એવી સૂઝ, તો આ રીતે તેઓએ પણ સાહિત્યની દ્રષ્ટિએ, પ્રસંગોની દ્રષ્ટિએ, સ્વામી બાપાની પ્રતિભાની દ્રષ્ટિએ પણ આ રીતે વાંચીને ખૂબ જ સરસ રીતે બધા સૂચનો આપ્યા. અને એ રીતે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી એ પણ પોતે કાર્યમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં એમણે પણ પોતે શરૂઆતના ભાગ, જ્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પરદેશ પધારેલા 2017માં, ત્યારે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી શરૂઆતનું બધું લખાણ વાંચતા અને એમણે પણ એવા ઉપયોગી સૂચનો આપ્યા. તો આ ચારેય સંતોએ ખૂબ જ આવી રીતે પ્રેરણા, પ્રોત્સાહન અને પીઠબળ એ બધું આપણને આપ્યું, એને લીધે આખું આ કાર્ય એ ખૂબ જ સરળતાથી ચાલતું રહેલું, એટલે એ સંતોનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો કહેવાય. બધી રીતે તપાસ કરવામાં આવી છે, ક્રિસ ક્રોસ બધે એક અને એકદમ ઓથેન્ટિક આપણને લાગે પ્રસંગ, અને મતલબ કેટલાય તમે હાજર હશો એ બધાની વાત આવશે, તમને પોતાને દેખાશે. એટલે આ જીવન ચરિત્ર એનો જે લખાણ થાય એની સાથે સાથે જ એનો ઓડિયો પણ તૈયાર થાય તો બધાને વિશેષ લાભ થાય એવી બધાની ઈચ્છા હતી, એટલે એની અંદર આ વાંચનની જે કંઈ સેવા એ મને સોંપવામાં આવી. તો વાંચવાથી આપણને આ વાંચનની અંદર આવો બધો સ્વામીનો મહિમા એ સમજાય છે. જે પૂજ્ય આદર્શ જીવન સ્વામી લખે છે તો એમને પણ આ જ અનુભવ થાય છે, એ લખતા લખતા ઊભા રહી જાય, લખતા લખતા આંખો એમની ભીની થઈ જાય. તો એ જ અનુભવ જે કોઈ વાંચે એ દરેકને થાય છે. તો એવી રીતે જ જ્યારે આ જીવનચરિત્રનું વાંચનનું આવે છે ત્યારે આપણને અનુભવ થાય. એટલે આવી રીતે અમદાવાદમાં પણ ચર્ચા થઈ અને પછી સર્વાનું મતે નક્કી થયું કે QR કોડ મૂકી અને વિડીયોઝ તો પબ્લિશ કરી જ નાખવા છે. કદાચ અત્યારે આપણને વેલ્યુ કેટલી સમજાય છે, પણ 1000 વર્ષ પછી તો એ બહુ જ કિંમતી બની જશે. કારણ કે જે વસ્તુ વાંચતા હોય એ જ વસ્તુ વિડીયોની અંદર દેખાય. એટલે પછી પહેલા ભાગની અંદર વિડીયોઝ મૂકવાના ચાલુ કર્યા. હવે એ સ્પાન મોટો હતો, 50 વર્ષનો હતો, બાપાના પહેલાં 50 વર્ષ પહેલા ભાગની અંદર છે. ઓબ્વિયસલી એમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ હાઈલાઇટ થતા હોય એટલે એમના પ્રસંગો ઓછા હોય, પણ એના આપણને ઘણા બધા વિડીયોઝ મળ્યા. પ્રસંગ કથન પણ બાપાએ કર્યું, એ બધું પણ લીધું, અને લગભગ 34 જેટલા વિડીયોઝ એ પહેલા ભાગમાં મળ્યા. હવે બીજા ભાગમાં શું પ્રશ્ન થયો કે બાપા ગાદી ઉપર આવ્યા
અને શરૂઆતના લગભગ 3 કે 4 વર્ષ સુધી તો કોઈકે રિપોર્ટ પણ નહોતો લખ્યો. એટલે રિપોર્ટ લેખન એ 74 સાલમાં જે વિદેશ યાત્રા થઈ એમાં કોઠારી બાપાએ ચાલુ કર્યું હતું. ત્યાર પછી તો વિવેક સાગર સ્વામી બધાએ લખ્યું, પણ હવે જ્યારે રિપોર્ટ ના લખાયો હોય તો પછી એના વિડીયોઝ મળવાની શક્યતા ને એ બધું તો એકદમ જ ઘટી જાય. એટલે જ્યારે બીજા ભાગનું બધા વિડીયોઝનું સંશોધન ચાલતું હતું તો 10 વિડીયો પણ માંડ થતા હતા, એટલા પણ પૂરા નહોતા થતા. એટલે થયું કે હવે પહેલા ભાગમાં આટલા બધા વિડીયોઝ મૂક્યા છે અને બીજા ભાગની અંદર આપણને કશું જ નથી મળતું, તો હવે આ તો એકદમ ફ્લોપ શો જેવું થશે કે આમ કોઈ કોઈક જગ્યાએ વિડીયો આવી જાય અને પણ નાના નાના. એટલે હવે શું કરવાનું? અને એકદમ જ ટાઈમ આમ પૂરો થઈ જતો હતો પબ્લિશ થવાની આગળ આગળ જ આ બધી સિચ્યુએશન હતી. ઘણીવાર આપણે ઘણો પ્રયત્ન કરીએ છતાં પણ હાથ ન આવે. જ્યાં એ પ્રસંગ બન્યો હોય તે સ્થળની અંદર આપણે પૂછપરછ કરીએ, પછી સંસ્થાનો આર્કાઇવ્સ વિભાગ છે, દ્રશ્ય શ્રાવ્ય વિભાગ છે, એની અંદર બધું સંશોધન કરીએ કરાવીએ, છતાં પણ કંઈ હાથ ન લાગે ત્યારે આપણને છેવટે સ્વામી બાપા એમને પ્રાર્થના કરીએ કે સ્વામીશ્રી આ આપનું કાર્ય છે અને એની અંદર આવી જરૂરિયાત છે ને જો એ પ્રાપ્ત થાય તો ઘણું સારું, અને એ પ્રાર્થનાના પ્રત્યુત્તર મળ્યા હોય એવા પણ ઘણા બધા પ્રસંગો એ આ વિડીયો શ્રેણીનું કાર્ય કરતાં કરતાં પણ એ અનુભવવા માટે સંતોને મળે છે. અને ત્યાં આદર્શ જીવન સ્વામીએ કીધું કે તમે નિષ્કામ સ્વામીને પૂછી જુઓ ને મુંબઈ, કદાચ એમની પાસે હોય તો. એટલે મેં કીધું કે સ્વામી એમને જેટલું પણ ફૂટેજ અવેલેબલ હતું મુંબઈની અંદર બધું જ સારંગપુર મોકલી આપ્યું છે, અને અત્યારે લિટરલી ત્યાંથી બધું જ અહીં મોકલ્યું છે, બધું કન્વર્ટ ડિજિટલાઇઝ થાય છે અને આપણે યુઝ કરીએ છીએ. અને મેં કીધું અહીં આગળના સંતો જોડે વાત થઈ, એ લોકોએ કીધું કે આટલા જ વિડીયો અવેલેબલ છે. તો કે છતાં એક વખત તપાસ તો કરો, પૂછો તો ખરા. એટલે પછી નિષ્કામ જીવન સ્વામીને ફોન કર્યો. મને તો કોઈ જ અપેક્ષા હતી જ નહીં કે કંઈ વિડીયો મળે, પણ નિષ્કામ જીવન સ્વામીએ કીધું કે મારી પાસે જૂની એક હાર્ડ ડ્રાઈવ છે એવું મને યાદ આવે છે, તો એ હાર્ડ ડ્રાઈવની અંદર હું તપાસ કરું, જો કદાચ મળે તો પછી અમને મૂકી શકાય. એટલે પછી એમને એમની રીતે તપાસ કરી. મેં 2-3 વખત ફોલોઅપ કર્યું, એ પણ બિઝી હતા, બાપાની સાથે ફરતા હતા, કારણ કે ઓડિયો વિડીયોનો અત્યારે અહીં જોયે છે. તો એમને પેલી હાર્ડ ડ્રાઈવ સાથે લઈને ફરે, અને પછી અટલાદરામાં કે કોઈક જગ્યાએ એમને આમ બાપા હતા અને કંઈક સમય જેવું હતું પણ ડેડલાઈન હતી, એટલે એની વચ્ચે બપોરે એને એવી રીતે ઉજાગરો કરી કરીને જોયું તો 74ની આખી યાત્રા એ હાર્ડ ડ્રાઈવની અંદર હતી, અને ડે ટુ ડે ફૂટેજ ઉતરેલું હતું. આપણને આશ્ચર્ય લાગે 74ની સાલની અંદર ડે ટુ ડે ફૂટેજ, એ આપણે પણ વિડીયો જેટલાય જોયો હશે ખ્યાલ આવતો હશે કે કેક ઇવેન્ટ એમાં આવી ગઈ છે. અને પછી એમને ત્યાં આગળ સમયમાં બપોરે ઉજાગરા કરીને એ રીતે 2-3 દિવસની અંદર બધું જેટલું ફૂટેજ હતું ને એ બધું ટેગ કરી નાખ્યું, કારણ કે એમને પણ લગભગ 30 વર્ષ પહેલાં એ આ બધું ફૂટેજ જોયું હતું. અને એ વખતે જે વ્યવસ્થાપક સંત હશે એમને ત્યાં મુંબઈની સંતસભામાં બતાવ્યું હતું આ કે આવી રીતે બાપાએ 74ની યાત્રા કરી, તો એમાં આટલી આટલી વસ્તુ ગયા હતા, એ જે એમને યાદ હતું ને એ બધું ટેગ કર્યું. અને પછી હાર્ડ ડ્રાઈવ મોકલી, અને એ આગળ હાર્ડ ડ્રાઈવ જ્યારે ખોલી અને પછી જ્યારે વિડીયો ગોઠવવાના ચાલુ કર્યા, એટલા બધા વિડીયોઝ, ખાલી વિદેશ યાત્રાના લગભગ 24 જેટલા વિડીયોઝ છે. અને આપણે જોયું હશે કે અદ્ભુત વિડીયોઝ, જે વિશેષ આનંદ ક્યારે થતો હતો કે આદર્શ જીવન સ્વામીએ તો લેખન કાર્ય કરી નાખ્યું હતું. હવે એ જ્યારે આપણે આખું પેલું એનું વર્ણન વાંચીએ પછી વિડીયો જોઈએ ને એક્ઝેક્ટ મેચ થતું હોય. એટલે જેટલા લોકોએ રિપોર્ટ્સ લખ્યા ને એ બધું પણ, દાખલા તરીકે નાયગ્રા ફોલ્સની અંદર પેલો જે પ્રસંગ છે કે બાપા પાડીની ઉપર ચઢી અને પુષ્પો પાણીની અંદર નાખે છે, વર્ણનમાં તો એ પ્રસંગ એ સાંભળ્યો હતો કે બાપા આમ રિસ્ક લેવા જેવું હતું, પણ ફૂટેજ આપણને મળ્યું કે બાપા પાડીની ઉપર ચઢે છે, એક પગ બહાર કાઢે છે અને પછી નાખે છે. ત્યાં આગળ પેલી રોડ્સની કબર આગળ ગયા, યોગીજી મહારાજે ગયા હતા, બાપાએ ત્યાં આગળ જઈને ધૂન કરી, ઐતિહાસિક પ્લેસ હતી ઝિમ્બાબ્વે માટે. તો હવે એ વસ્તુ આપણને વિડીયોમાં જ્યારે જોવા મળે ને તો એટલો બધો આનંદ થઈ જાય કે આ એક એક વસ્તુ જે વાંચીએ છીએ ને સાથે સાથે આવી રીતે જોવા મળે છે, અને બીજા ભાગની અંદર આવી રીતે બહુ જ બધા વિડીયોઝ મળ્યા. અને ઇવન યુકેની અંદર આપણને અનુભવ થાય કે યુકેમાં આપણને આશ્ચર્ય લાગે, 74ની સાલમાં તો બાપાની પહેલી વિદેશ યાત્રા હતી ગુરુપદે આવ્યા પછી, પણ યુકેની અંદર પણ એટલા બધા બાપાના સન્માન થયા છે. પેલા લોર્ડ મોન્ટેગ્યુને મળ્યા, પછી પેલા જુઈસ જે પેલા હોય ને ચીફ ધાર્મિક, એ લોકોને મળ્યા બર્મિંગહામની અંદર. કઈ હદ સુધી કે બર્મિંગહામની અંદર બાપા ત્યાં આગળ બગીચાની અંદર જાય છે અને બેસે છે, અને ત્યાં આગળ પેલા ધોળિયા છોકરાઓ, વ્હાઈટ બધા જે છોકરાઓ હતા એ લોકો ત્યાં આગળ આવે છે, અને એ લોકો તો જિજ્ઞાસાથી જ આવે છે પણ બાપા પાસે આવે છે અને પછી બાપા એમને પ્રસાદ આપે છે,
અને પછી વિદાય થાય છે. હવે આ જીવનચરિત્રમાં લખ્યું હતું, પણ આપણને લાગે કે આવું તો બગીચામાં ગયા હોય ને, આ તો ફૂટેજ ક્યાંથી, પણ એ ફૂટેજ એ આપણને મળે એટલે એટલું અદ્ભુત. આમ વાંચી અને સાથે સાથે આપણને જળવિહાર છે પેલો થેમ્સ નદીમાં, આ બધું ફૂટેજ આપણને મળતું ગયું. જીવન ગાથાની અંદર આ પ્રકારે જીવન પ્રસંગોની સાથે સાથે તે વિડીયો પણ એ જોવા મળે છે. એને લીધે આખો આ ગ્રંથ એ સૌને જીવંત અનુભવાય છે, અને સ્વામી બાપાના દર્શન થાય, જે વાંચ્યું હોય એ બધું જ આપણને પાછું સામે સ્ક્રીન ઉપર જોવા મળે એટલે એકદમ એ વસ્તુ તાદૃશ થઈ જાય, પ્રમાણભૂત પણ થાય કે ભાઈ જે પ્રમાણે લખાયું છે તો એ પ્રમાણે અહીંયા પ્રસંગ પણ બનેલો આપણને સ્ક્રીન ઉપર દેખાય. તો આ રીતે આ જે વિડીયો શ્રેણી સાથે સાથે મૂકવામાં આવી છે, તો હવે આખો વિચાર એ સ્વામી બાપાની પ્રેરણાથી જ ઉદ્ભવેલો કહી શકાય. કારણ કે અગાઉ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં કે બીજે પણ આપણે બહુ એવું આવું કંઈ જોવા મળતું નથી, પરંતુ આવી પ્રકારની એક નવી કરવાની વૃત્તિ એ સ્વામી બાપાએ પોતે એ સંતોની અંદર પ્રેરી, અને એને લીધે આખું આ સુંદર કાર્ય એ સાકાર થયેલું આપણે જોઈ શકીએ છીએ. તો મને તો એવું લાગે છે કે આ કેવળ અને કેવળ બાપાનો પ્રવેશ હતો, અને ખાસ આપણને પણ આમ અનુકૂળતા કરીને પણ આ વિડીયો બધા જોવા જેવા છે. કારણ કે આપણે વાંચી અને સાથે સાથે બાપાને જોતા જઈએ ને, લિટરલી આમ બાપાની આમ એજ ધીમે ધીમે આમ વધતી હોય ને, એક 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 વર્ષમાં, તો આવી રીતે બહુ જ આપણે બાપાની સાથે જાણે જર્ની કરતા હોય એવો અનુભવ થાય છે. તો આ વિડીયોની અંદર ત્રીજા ભાગમાં પણ એવો અનુભવ થયો, પછી ચોથામાં, પછી તો ઘણું બધું હવે તો મળતું જાય છે, પણ આ એક બહુ જ વિશેષ બાપાના પ્રવેશનો અનુભવ થયો. સ્વામી બાપાના ચરિત્રનું આલેખન કરવામાં એક અનુભવ કોઈને પણ થાય, એ પ્રસંગો લખવા બેસે કે કહેવા બેસે, પરંતુ શ્રીજી મહારાજે જેમ સારંગપુરના 17મા વચનામૃતમાં કહ્યું કે ચંદ્ર અહીંયાથી નાનો દેખાય છે, પણ જેમ જેમ આપણે એની નજીક જઈએ તેમ એ મોટો મોટો થતો જાય, અને છેક ત્યાં પહોંચીએ ત્યારે તો એક સાથે નજરમાં પણ ન આપણે ભરી શકીએ એટલો વિશાળ થઈ ગયો હોય. એમ સ્વામી બાપાના ચરિત્રોમાં આપણે જેમ જેમ ઊંડા ઉતરીએ, એની ઉપર વિચાર કરતા જઈએ, એનું વિશ્લેષણ કરતા જઈએ, તેમ તેમ આપણને સ્વામી બાપા વધુ ને વધુ મોટા જણાતા જાય, એમનો મહિમા આપણને વિશેષ અને વિશેષ સમજાતો જાય. એટલે ખૂબ જ વિશાળ જીવન, એટલું જ વિશાળ એમનું કાર્ય, અને એની સામે આપણી અલ્પ બુદ્ધિ અને સામર્થ્ય પણ એવી અલ્પ, અને જ્ઞાન પણ એવું અલ્પ, એટલે સામે વિશાળતા અને આ બાજુ અલ્પતા, એટલે ખરેખરો પડકાર એ સાંઈ બાપાનું જીવન આલેખવાની અંદર કોઈના પણ માટે ઊભો થઈને રહે. નિષ્કુળાનંદ સ્વામી જેવા સિદ્ધહસ્ત કલમવીર એ પણ મહારાજના ચરિત્રનું આલેખન કરતી વખતે બોલે છે કે એક દિવસની વાત એ પણ સગળી કહેવાય નહીં, ત્યારે આખું આ 49 વર્ષનું મહારાજનું જીવન એને તો સંપૂર્ણપણે કેવી રીતે આલેખી શકાય. એમ સ્વામી બાપાનો પણ એક દિવસ એની અંદર પણ કેટલું બધું એ કાર્ય કરતા હોય, તેવા તો એમના 95 વર્ષ, એનું આલેખન કરવું એ ઘણું અઘરું પડી જાય. તો જ્યારે મીટિંગ થાય તો આદરજીવન સ્વામી કહે કે પ્રાર્થના કરીને જ શરૂ કરજો, બધા પ્રાર્થના કર્યા વગર આપણું કોઈ કામ જ નથી, આ બાપા જ સુજાડ છે અને બાપા જ લખાવશે. અને બધાને અનુભવ પણ થતો કે આમ અમુક પ્રસંગ હોય, રિસર્ચ કરવાનું હોય તો આપણને ધાર્યું પણ ન હોય એવા વ્યક્તિ મળી જાય, ત્યાંથી કોન્ટેક્ટ મળી જાય અને સાચી પૂરતી અને બધી વિગત પણ આપણને મળી જાય. તો બધાને એક અનુભવ થયો કે ખરેખર પ્રાર્થનાથી જ કામ થતું હતું, અને અત્યારે પણ પ્રાર્થનાથી જ થાય છે. પ્રાર્થનામાં પણ શું બોલવું એ પણ એમણે શીખવાડ્યું, પ્રાર્થના કઈ કઈ જગ્યાએ કરવી એ પણ એમણે શીખવાડ્યું. સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ, અને અહીંયા એમનું સ્મૃતિ મંદિર સારંગપુરમાં છે, શાસ્ત્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, ત્યાં આપણે પ્રાર્થના કરીએ, અને થોડા ઘણા સમયની અંદર એ આપણને વળી પાછા સફળ પ્રતિસાદ મળવા માંડે, તે વખતે આપણને ચોક્કસપણે અનુભવ થાય કે ના, ખરેખર આ સ્વામી બાપા પોતે જ ખૂણે ખૂણે જે કંઈ પણ બધી વિગતો પડી છે એ આપણી નજર સામે એ લાવી રહ્યા છે. એકવાર મીટિંગમાં બોલ્યા હતા કે રીતસર આપણને એવો અનુભવ થાય છે,
કે એકવાર કલમ મૂકી હોય એટલે કે પેન મૂકી હોય લખવા માટે અને સતત લખાતું જાય, જ્યારે પણ આપણે પ્રસંગ લખાઈ જાય પછી વાંચન કરીએ તો આપણને એમ થાય કે આ મનન તો મેં વિચાર્યું પણ નહોતું, કેમનું આવી ગયું? તો રીતસર સ્વામી બોલ્યા હતા કે એવો અનુભવ થાય છે કે સ્વામી બાપા પોતે કલમ પર બેસીને લખાવે છે. સ્વામી બાપાની પ્રેરણાથી જ, એમની કૃપાથી જ આ બધું કાર્ય થતું એ સતત અનુભવાય. કારણ કે આપણે ધાર્યું પણ ના હોય એ રીતે આ કાર્ય સંપન્ન થાય, એ રીતે આપણને મનની અંદર ઘણીવાર વિચાર સ્ફૂરી આવે, એ પ્રમાણે ઘણું બધું આપણને સૂજી આવે, તો સ્વામી બાપા જ, મહાન સ્વામી મહારાજ જ આપણી કલમ ઉપર બેસી અને લખતા હોય એવું ચોક્કસ આપણને અનુભવાય. આ ગ્રંથ છે ને સુંદર રીતે લખાયું છે અને સુંદર ભાવના, અને આદર્શ જીવન સ્વામીએ ખૂબ અંદર દિલ રેડ્યું છે અને લખાયું છે. સર્વ તમે વાંચશો તો ખાલી ભાષા જ ને એમાં તમે જ્ઞાન થઈ જશે એવું, અને ખૂબ ખરેખર એમની મીઠી ભાષા અને અક્ષર ભાવ રેડ્યું, દિલથી લખ્યું છે. એટલે અમારા ગ્રંથ વસાવજો. આ ગ્રંથ છે સમયને 56 નાનું પુસ્તક કે એવું બધું નથી. આ ગ્રંથ છે એટલે વચનાવતની જેમ, અને આપણે કેટલો આદર ભાવ રાખીએ છીએ અને રાખી, એટલે એવી રીતે આ ગ્રંથ છે. એટલે આજે જીવન ચરિત્ર તો બધા ખાસ વાંચું, અભ્યાસ કરો. ભ્રમ સ્થિતિ છે, અભ્યાસ કરીએ ને સારી રીતે સુંદર રીતે મનન ચિંતન કરતા તમે ભ્રમરૂપ થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રના સંદર્ભમાં મોહન સ્વામી મહારાજે એક એવી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર જે મનનપૂર્વક વાંચશે તો એ ભ્રમરૂપ થઈ જશે. તો મનન એટલે શું, મનન કેવી રીતે કરવું, શું કરવું, તો એના ઉપર પણ આપણે થોડીક વાત કરી, એકાદ પ્રસંગ લઈએ અને એકાદ પ્રસંગની અંદર આપણે જોઈએ કે આપણે કેવી રીતે મનન કરી શકાય. મનનનો અર્થ પહેલાં આપણે સમજવો પડે કે મનનનો અર્થ શું થાય. તો ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 3જા વચનામૃતની અંદર મનનનો અર્થ સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે કે જ્યારે આપણે કથા સાંભળતા હોઈએ એને શ્રવણ કહેવાય, અથવા આપણે કંઈ વાંચન કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, સ્વામીની વાતો વાંચતા હોઈએ, જીવનચરિત્ર વાંચતા હોઈએ, તો એને પણ શ્રવણ જેવું જ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે મનન એટલે શું, કે એ જે કંઈ આપણે સાંભળ્યું હોય તો એમાંથી આપણને જે કામ લાગે એવું હોય એનું આપણે સ્વીકાર કરીએ એનું નામ મનન છે. અને પછી એ આપણે વારંવાર એને યાદ કરવા માટે પ્રયત્ન કરીએ, આપણે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ, એને નિધિ ધ્યાસન કહેવાય. પછી આપણા જીવનની અંદર એ એકદમ આવી જાય તો પછી સમજવું કે એને સાક્ષાત્કાર કહેવાય. મોહન સ્વામી મહારાજે આજે મનન શબ્દ વાપર્યો તો મોહન સ્વામી મહારાજ પોતે આપણને એવું સમજાવવા માગે છે, આ મનનની અંદર પહેલાં શ્રવણ પણ આવી જાય, આ મનનમાં સ્વામિનારાયણ ભગવાને કીધું એ મનન પણ આવી જાય, આ મનનની અંદર નિધિધ્યાસ પણ આપણે સમજી લેવાનું, અને પછી કરતાં કરતાં આપણને એક દિવસ ભગવાનનો સાક્ષાત્કાર થશે એમના આશીર્વાદથી. હવે એ જે પ્રોસેસની વાત કરી તો પહેલાં તો જીવનચરિત્ર આપણા હાથમાં આવેલા છે, તેનું આપણે વાંચન કરીએ અથવા શ્રવણ કરીએ, સાંભળીએ. એક પ્રસંગનો આપણે વિચાર કરીએ કે પહેલો ભાગ છે પ્રમુખ સ્વામી મહારાજનો,
અને પહેલા ભાગની અંદર આ પ્રસંગ છે એ આવે છે, લગભગ પેજ નંબર 72 ઉપર છે, અને એમાં ગુરુ ભક્તિની હદવાળી દીધી આ એનું ટાઇટલ છે. તેમાં પ્રસંગ એવો આવે છે કે શાસ્ત્રીજી મહારાજ મુંબઈની અંદર 15 દિવસ રોકાયા હતા, અને પ્રમુખસ્વામી મહારાજ પણ એમની સાથે હતા, અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખસ્વામી મહારાજ અટલાદરા ગયેલા, અને શાસ્ત્રીજી મહારાજ પોતે સારંગપુર પધારેલા. બધા વરસાદના દિવસો હતા, અને વરસાદના દિવસની સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ છે એમણે સિકનેસ, માંદગી એ પોતે અંગીકાર કરેલી હતી. રુમેટિઝમ એટલે જોઈન્ટ્સ બધા શરીરના, આપણે કહીએ તો એ સ્વોલન જોઈન્ટ્સ થઈ ગયા હતા, સોજો આવી ગયો હતો, એટલે સ્વામી ચાલી શકે નહીં, એટલે હલનચલન કરી શકે નહીં, બહુ દુખાવો થાય. સ્વામીની પરિસ્થિતિ આ હતી, બધા હરિભક્તોને ખબર પડી. હવે ત્યાંથી તુલસીભાઈ એમને સમાચાર મળ્યા કે શાસ્ત્રીજી મહારાજનું સ્વાસ્થ્ય સારું નથી, એટલે શાસ્ત્રી મહારાજના દર્શન કરવા માટે પોતે સારંગપુર આવેલા હતા. આપણે એવું અનુમાન કરી શકીએ, તુલસીભાઈ પૂછ્યું હશે બાપા આપણી તબિયત કેવી છે, શાસ્ત્રી મહારાજ તો આનંદમાં હંમેશા, યોગીજી મહારાજ પણ આનંદમાં હતા, પ્રમુખસ્વામી મહારાજ, મોહનસ્વામી મહારાજ, એટલે એમણે કીધું હશે ના તબિયત તો સારી છે, પણ કીધું કે આ બધું અવા આવ્યો છે અને વાને લીધે હલનચલન થાય નહીં. પણ એ વાતચીત દરમિયાન શાસ્ત્રીજી મહારાજ એ પોતે એવું બોલ્યા કે નારાયણ સ્વામી અહીંયા આવે અને ભક્ત ચિંતામણી જો મને સંભળાવે તો મારે શરીરે સારું થઈ જાય. આટલી વાત કરી તો ઘણી બધી વાતોમાંથી આટલી વાત થઈ હતી તો તુલસીભાઈ તો પોતાના ઘરે ગયા, અને પછી થોડાક દિવસ પછી અટલાદરા ગયા, અને પ્રમુખ સ્વામીને જોયા ને તો એમને આ યાદ આવ્યું. સ્વામી જેવા સમાચાર સાંભળ્યા તો એ તુલસીભાઈ આવેલા મંદિરે, સાંજનો ટાઈમ હતો અને રાત છે, એ રાત ત્યાં આગળ પડી ગયેલી હતી, અને પછી તો તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ડિસાઇડ કર્યું કે સ્વામીની ઈચ્છા છે તો આપણે હમણાં જ નીકળી જવું. એમણે પોતાનું પોટલું હતું તૈયાર કર્યું, અને જોડના એક સાધુ છે એને પણ તૈયાર કર્યા. તે ઘડીએ રાત્રે કોઈ ગાડીને બુકિંગ તો કંઈ થયેલું ના હોય, ચાલુ ગાડીએ જ બેસવાનું, અને ત્યાં રાત્રે ટ્રેન જરા મોડી આવે, રાતના 3 વાગે, અને એ પ્રમાણે સૌરાષ્ટ્ર એને મેલ કહેતા, સૌરાષ્ટ્ર મેલ અત્યારે ચાલે સૌરાષ્ટ્ર મેલ, એટલે એ મેલ પકડાય એમ હતો. એટલે પછી હું રાત્રે જરા પરવારી અને મારી જોડે એક સંત અને અમે 2 જણા મારી પૂજાનું પોટલું બધું લઈને ત્યાં સ્ટેશન ઉપર ગયા. પણ રાતની ગાડી એટલે રાત્રે લોકો તો બુકિંગ થયેલું, એટલે બધા અહીં પેક કરીને જ બેઠેલા હોય, 3rd ક્લાસનો ડબ્બો હોય, એની અંદર પણ માણસો ખૂબ જ આમ ઊભા ઊભા ને બધા કેટલાક સૂતેલા હોય, એટલે એ પ્રમાણે બધા ડબ્બામાં ફર્યા. હવે ગાડી ઊભી રહી ત્યાં ગાડી 2-3-4 મિનિટ જેટલી, એટલે ગાડીના ડબ્બેથી ઠેઠ ડબ્બા સુધી પાછા ગયા. પણ કોઈ ગાડી ભાઈનું ઉઘડીને રાત્રે સૂતા હોય, માણસો એ હોય, એટલે ઉઘડીને વરસાદ તેકડે ખૂબ પડતો, અટલાદરાથી નીકળ્યો ત્યારથી વરસાદ, એટલે ધોધમાર જેવા વરસાદ એવું હતું. એટલે ત્યાં સ્ટેશને ફર્યા કર્યા પણ કંઈ પતો લાગ્યો નહીં, ગાડી ઉપડી ઉપડી, એટલે પછી ગમે તે ડબ્બે ચડી જવું, એટલે પછી રેલ જે એન્જિન છે એના પછીનો 3rd-4th ડબ્બે અમે ચડી ગયા. પણ અંદર કોઈ જવા ન દીધા એટલે બહાર ઊભા રહીને જ અમારે જવું પડ્યું. એટલે 2 જણા ડબ્બે અમે સેન્ડલ ઓલું હરિયો જાળી અને બાયનું જાળીને ઊભા રહ્યા બાલી સાઈડની અંદર, એટલે ટ્રેન તો ઉપડી અને ત્યાંથી પછી ચાલીને છેઠ અમદાવાદ પહોંચી. હવે આ આખા પ્રસંગનો આપણે વિચાર કરીએ તો એ પ્રસંગ આજે મનન, એટલે આપણે સ્વામીનો મહિમા છે, મહિમા સમજાય. જે શ્રીજી મહારાજે વાત કરીને ભગવાનના ચરિત્રોમાંથી આપણને ભગવાનનો મહિમા સમજાય, અને મહિમા સમજાય મહિમાની પાછળ બધું એ આવે છે. તો પહેલાંમાં પહેલી વાત તો એ કે પ્રમુખ સ્વામી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી નથી કે તમે નારાયણદાસને મોકલો, નારાયણદાને મોકલો, નારાયણ સ્વામીને મોકલો, ખાલી કેઝ્યુઅલ રિમાર્ક હતો. જ્યારે સમાચાર મળ્યા એમના મનની અંદર આ ચાલતું હતું કે જે શાસ્ત્રીજી મહારાજ છે એમની ઈચ્છા છે, એમની મરજી છે, તો આપણે આ કામ કરવું. હવે
આ કેટલી મોટી વાત થાય છે. પ્રભુ સ્વામી મહારાજ જતા હતા, વરસાદ ચાલુ હતો, બધા પોટલા પલળી ગયા હતા, પોટલાનું વજન વધી ગયું હતું, સ્ટીમ એન્જિન હતું એટલે એમાંથી સૂટ હોય, એશ હોય, એટલે જ્યારે પ્રભુ સ્વામી મહારાજ આમ બહાર ટીંગાઈને ઊભા હોય તો ખાલી તમે કલ્પના કરી શકો કે એક હાથે રેલિંગ પકડેલું હોય, પોતાના પગને બેલેન્સ કરવાનું હોય, એની જગા પણ નાની હોય, અને નીચેથી જ્યારે બ્રિજિસ આવે અને રિવર્સ ઇન ફૂલ સ્પેડ અને ફ્લડેડ રિવર હોય, જતી હોય, રાતનું વાતાવરણ હોય, વીજળી થતી હોય, એટલે ગમે તેવો માણસ હોય એ ગભરાઈ જાય, ગમે તેવો માણસ એની હિંમત હારી જાય કે આની અંદર આપણે ક્યાં જઈએ. હવે એક દિવસ મોડું થતું હોય તો ક્યાં વાંધો છે, હવે એમાં થોડુંક સવારને બદલે સાંજે નીકળીએ અથવા તો વરસાદ બંધ થાય ત્યારે પણ નીકળીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે જોયું કે મરજી છે તો સ્વામી નીકળ્યા. તો આ બધું વેઠી અને જાનનું જોખમ હતું અને એ માથા ઉપર લઈ પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પહોંચ્યા. એટલે અમદાવાદ અમને થયું કે આ પેલો સામે બીજી ગાડી ધંધુકા લાઈન ભાવનગર જતી હતી એટલે નાની મીટર ગેજ, એટલે એમાં અમારે બેસીને ત્યાં સારંગપુર બોટાદ ઉતરવાનું. ત્યાં ગયા ત્યારે ત્યાં ખબર પડ્યા કે ખૂબ વરસાદ બધો છે એટલે બધું રેલવે બંધ થઈ ગઈ છે ધંધુકા લાઈન. એટલે હવે આપણે અહીંથી ક્યાં જઈશું? પછી ફરી પાછળ થયા એટલે પછી જે મેલ સૌરાષ્ટ્ર બિરંગામ થઈ સુરેન્દ્રનગર થઈ અને પછી જાય, એટલે અમે પછી એ જાણ્યું કે આપણે આ સુરેન્દ્રનગર થઈને જઈએ, આ ગાડી છે તો એટલે એમાં એ જ ગાડી પાછા બેસી ગયા. ત્યાં પછી જગ્યા તો મળી ગઈ, જગ્યા મળી એટલે બેઠા બેઠા ને પછી ગાડી ઉપરી, મોટી મીટર બ્રોડગેજ ગાડી કહેવાય, એમાં થોડેક બે ચાર સ્ટેશન ગયા. પછી ટીટી આવ્યો એટલે ટીટીએ કહ્યું કે ટિકિટ બતાવી, એટલે અમારી ટિકિટ તો હતી ધંધુકા લાઈન ઉપરની અને આ લાઈનમાં ગયા એટલે એને કહ્યું કે તમારે દંડ ભરવો પડશે. અમે કહ્યું અમારી પાસે કંઈ છે નહીં, અમે સાધુ છે, પૈસા રાખતા નથી. કહ્યું કે પણ તમારે આ રીતે નીકળો, પણ અહીંયાથી તો આ ગાડીમાં પણ તમારે પેલી ગાડીમાં એ ગાડીનો તો લાઈન તૂટી ગઈ. એ ગાડીમાં આવ્યા એ પછી થોડી વાત સાંભળી, એના મનમાં દયા આવી એટલે કે સારું. પછી અમે એ પ્રમાણે સુરેન્દ્રનગર ગયા અને ત્યાંથી ભાવનગર જતી લાઈનમાં પાછા બેઠા. એ મીટર ગેજ ગાડી જઈને બોટાદ ઉતર્યા, પણ વરસાદ ચાલુ ને ચાલુ જ હતો. ટેટથી આટલા દરથી થયા ત્યાંથી વરસાદ પડ્યા જ કરે, વરસાદ પડતો. પછી બોટાદ ઉતર્યા અને ઉતર્યા પછી ત્યાંય પણ વરસાદ તો હતો જ, એટલે જૂના મંદિરનો એક શિગ્રામ આવ્યો હતો એમાં અમારો પોટલા મૂકી દીધો અને અમે ચાલતા નીકળ્યા. કારણ કે ત્યાં શિગ્રામ જાય એવો નહોતો, પણ છતાં એની અંદર પોટલું મૂક્યું, જ્યારે સાંજે મોડું મોડું આવશે પોટલા, એટલે ત્યાં વરસાદ ચાલુ એટલે ચાલતા ચાલતા બોટાદથી સારંગપુર નીકળ્યા. થોડેક ગયા પછી નદીઓ નારા એમાં પાણી ખૂબ ભરેલું હતું. હવે અમે એક જગ્યાએ જરા પાણીનું વહેન વધારે હતું ઊભા રહ્યા, એટલા મેં કહ્યું કે આ તો ઉતરાય એવું નથી, વધારે પાણી છે એટલે ઊભા રહ્યા ઘડી. એમાં એક ભરવાડને જવું હતું સારંગપુર તરફ એટલે આવ્યો અને એની વાત કરી કે મહારાજ ક્યાં જવું? બહુ સારંગપુર. તો કે ચાલો હું તમને લઈ જઉં, કોઈ પાણી બહુ છે ને તો હું ઉતારી દઉં તમને. એટલે ભરવાડ એને અમને હાથ પેલી લાકડી હતી અને એને આમ જાલીને અમે જાલીને જાલીને પેલી કોઈ ઉતરી ગયા. બહુ લાંબુ હોય નહીં, એ તો વાંકરા વાંકરા હોય થોડા, એટલે અહીંથી ત્યાં સુધી 5-5 ફૂટનું ઉતરી ગયા. એમ પાણી જરા દોડતા પછી આગળ ગયા હતા, પાણી તો આટલું ને આટલું હતું, આમ નીચે નહીં આવે, થોડું ઊંચર આવે એવું તેવું વાયા કરે. એ દોડતા દોડતા પાણી ઠેઠ સારંગપુર ગયા. સારંગપુર ગયા પછી સ્વામી પોતે મંદિરમાં ગયા પછી સ્વામી ખાટલામાં પડેલા હતા, અમે તો બધા કપડાં બપડામાં ભીણી ગયેલા હતા. એટલે પહેલાં એમ જ થયું કે આપણે પહેલાં સ્વામીના દર્શન કરવા જઈએ. એટલે સ્વામીના દર્શન કર્યા, સ્વામી એકદમ બેઠા થઈ ગયા. બેઠા થયા મને કહે છે આવી ગયા દર્શન, પછી બહુ કેવી રીતે આવ્યો, કેમ આવ્યો? બહુ આવો વરસાદ હતો, પણ મારા ભાઈ આપની ઈચ્છા હતી ને, આપના દર્શનની ઈચ્છા હતી ને, આપની આજ્ઞા હતી એટલે આવી ગયો છું. સારું, પણ કે બહુ ભીડો પડ્યો, બહુ કષ્ટ પડ્યું. કષ્ટ તો કંઈ પડ્યું નથી, પણ આપનું આવું દર્દ ને આપની જે વાત છે એ મનમાં દુઃખ થાય એટલે આપણા ખાસ દર્શન થયા એટલે અમને બધી શાંતિ છે અને કોઈ તકલીફ જેવું લાગ્યું નથી. તો એ પછી પાછા ઊભા થયા, પછી ભીણે કપડે જ મળ્યા, માથે હાથ મૂક્યો અને કહ્યું કે આવું જે સેવાનું તને મહિમા છે તો મહારાજ સ્વામી તારા પર બહુ રાજી થશે અને આવી નવી સેવા અને આવી એવી ભક્તિ કરવાનું તને બળ મળશે, અમારા આશીર્વાદ છે, એમ કરીને સ્વામી રાજી પર બતાવ્યો. એ પ્રમાણે ત્યાં આગળ પ્રસંગ થયો. પછી ત્યાં રહ્યા, પછી શાસ્ત્રીમાંની બધી કથા વાર્તા ચાલીને થોડા ધડા પછી અઠવાડિયા 10 ધડા મંદવાડ સારો થઈ ગયા અને રાજી થયા.
હવે જસ્ટ ઇમેજિન, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પહોંચ્યા બોટાદ સ્ટેશને, ઇટ વોઝ 3 PM જ્યારે બોટાદ પહોંચ્યા, ત્યારે આફ્ટરનૂન 3 PM, સવારે 3 વાગે શરૂ થયેલું, એટલે ચાલતા પહોંચ્યા તો સાંજ પડી ગઈ હતી, એટલે આમ સ્વામી જમ્યા જ નહોતા. સવારે નો બ્રેકફાસ્ટ, નો લંચ, નો સપર, નથિંગ. શાસ્ત્રીજી મહારાજ ઊભા થઈ ગયા, ઊભા થઈને પ્રમુખ સ્વામી મહારાજને સ્વામી ભેટી પડ્યા, હગ, એટલે એકદમ જ સ્વામી રાજી રાજી થઈ ગયા. એટલે શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા, આવો મહિમા હોય તો કામ થઈ જાય. હવે જો આપણે વિચાર કરીએ કે આ પ્રસંગની અંદર તો કેવું છે કે આમ યથાર્થ પડે એક પ્રસંગ પણ જેમ છેમ જો આપણને સમજાય અને એ રસ્તા પર આપણે જો ચાલીએ તો ખરેખર ભ્રમરૂપ થઈ જાય, ભ્રમરૂપ થઈ જઈએ એવો આ પ્રસંગ છે. શા માટે? ભગવાન સ્વામિનારાયણ વતનામૃતમાં વાત કરે છે, વડતાલ પ્રકરણનું 11મું વતનામૃત છે. એ વતનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ, દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. બીજી વાત કરી, સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે. ત્રીજી વાત કરી કે પરમેશ્વરનું સાક્ષાત દર્શન કર્યાનું પણ એ જ સાધન છે. આધ્યાત્મિક માર્ગ એટલે ભ્રમરૂપ થવાનો માર્ગ, એટલે આપણે જો ભ્રમરૂપ થવું હોય, આત્મદર્શન કરવા હોય, ભ્રમરૂપ થઈને ભગવાનની સેવામાં રહેવાની વાત છે, પરમેશ્વરનો સાક્ષાત દર્શન કરવા હોય, અક્ષરધામની અંદર આપણે અખંડ ભગવાનના દર્શન કરવાના છે, તો એના માટે સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ એ સાધન બતાવ્યું. ના, વોટ્સ ધ મિનિંગ ઓફ દ્રઢ પ્રીતિ? તે પણ શ્રીજી મહારાજ એ વતનામૃતમાં કહે છે કે જેને પોતાના પ્રિયતમ, જે ભગવાન આપણે કહીએ કે સત્પુરુષ કહીએ, એની વિશે દ્રઢ પ્રીતિ હોય, એની મરજી લોપે નહીં, એનું વચન લોપે નહીં, એની આજ્ઞાનું પાલન કરે, એની મરજીનું પાલન કરે. હવે ઘણા બધા લોકો તો આજ્ઞાનું પાલન કરતા હોય છે, પણ આપણો પોતાનો વિચાર કરે તો શરીરની અંદર જેમાં આપણને કષ્ટ પડે એવી આજ્ઞાનું પાલન કરવાનું થાય તો આપણા મનની અંદર સહેજ સંકોચ થાય, અને મરજી સમજવી તો બહુ મુશ્કેલ છે, બહુ કઠણ કામ છે. તો અહીંયા આગળ તો પ્રમુખ સ્વામી મહારાજ મરજી સમજી ગયા કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા છે, અને એ જ્યારે ભગવાનને સંતની જેટલી આજ્ઞા પાડે અને જેટલું વચન પાડે એટલા જ પ્રપોર્શનની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ પોતે આત્મનિષ્ઠ બને છે, એ ભ્રમરૂપે વર્તે છે, અને ભગવાનની પ્રસન્નતાનું એને સાધન થાય છે. એટલે આવી રીતે ઘણા બધા પ્રસંગો, તો એક પ્રસંગની વાત છે, આખું જીવનચરિત્ર આનાથી ભરાયેલું છે, અને આપણે વારંવાર આ બધા પ્રસંગો નજર સામે રાખીએ ત્યારે આપણા જીવનની અંદર પણ જ્યારે એવા પ્રસંગ બને તો એ પ્રસંગની અંદર આપણે ક્યાં ઊભા છીએ, સત્પુરુષ ક્યાં આગળ છે, અને આપણે કેવી રીતે વર્તવાનું છે એ જીવનચરિત્ર દ્વારા આપણને ખબર પડે. એટલે મનનનો આમ રિયલ અર્થ તો આ થાય છે, આપણા જીવનમાં જેટલું આવે એટલું આપણે મનન કર્યું કહેવાય. The writing of this scripture was a mammoth task. The seva of narrating a life which was beyond words, of encapsulating an infinity of virtues into a few pages, was assigned by Param Pujya Mahant Swami Maharaj to Pujya Adarsh Jivan Swami. His intelligence, dedication, and deep devotion to Pramukh Swami Maharaj is why such a scripture has been written so eloquently and so swiftly. આદર્શ જીવન સ્વામી ને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અનુમતિ મળી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા આપી કે તમે પ્રમુખ સ્વામી મહારાજ છે, એમનું જીવનચરિત્ર લખો. બધા મોટેરા સંતો, સદગુરુ સંતોએ વિચાર કર્યો કે આદર્શ જીવન સ્વામી છે એ જીવનચરિત્ર લખે, કારણ કે એમણે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઘણી બધી પુસ્તિકાઓ લખેલી છે, એટલે
એમને ડબલ પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. એમાંથી એક પીએચડી પ્રમુખ સ્વામી મહારાજનું જે આધ્યાત્મિક મેનેજમેન્ટ છે, તો એ મેનેજમેન્ટ ઉપર એમને આ પીએચડી જે ડિગ્રી છે એ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. એમની લખાણની શૈલી પણ સારી છે અને ઘણા બધા વખતથી પોતે લેખન કાર્ય છે એ કરી રહ્યા છે. પૂજ્ય આદર્શ જીવનદાસ સ્વામી, એમને આજે પીએચડીની ઉપાધિ પ્રાપ્ત થઈ છે અને આજે પીએચડીની પદવી એમને પ્રાપ્ત થઈ એની વિશેષતા એ છે કે એમને આ બીજી પીએચડીની પદવી પ્રાપ્ત થઈ છે, એટલે કે ડબલ ડોક્ટરેટ પોતે આજે થયા છે. થીસીસનો વિષય એવો હતો સંસ્કૃતમાં, સંસ્કૃત સંસ્કૃત્યો પ્રબંધ આયોજને પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ ગુરુ. એટલે કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ ગુરુ છે એ વિષયને લઈને યુનિવર્સિટીની અંદર એટલે કે એકેડેમિક ફિલ્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ મેનેજમેન્ટના આદર્શ ગુરુ છે એ એમણે આ મહાપ્રબંધમાં સાબિત કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર શૈક્ષણિક દ્રષ્ટિથી લખાતો કોઈ પહેલો મહાપ્રબંધ હોય તો એ આ છે. એમાં એ સાબિત થયું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મેનેજમેન્ટ ક્ષેત્રના આદર્શ ગુરુ છે. આદર્શ જીવન સ્વામીને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આપણે આદર્શ જીવન સ્વામીને વિનંતી કરીએ કે તેઓ અહીંયા આવે અને પરમ પૂજ્ય સ્વામી શ્રીમતી પૂજ્ય વિવેક સાગર સ્વામી તેમનો હાર પહેરાવીને સન્માન કરશે. જ્યારે પણ આદર્શ જીવન સ્વામી મુંબઈથી અહીંયા આવવાની આજ્ઞા થઈ હતી ત્યારે અભય સ્વામીએ વાત કરી હતી કે સ્વામી શતાબ્દી સુધીમાં એકાદ બે ભાગ તો લખાઈ જશે ને. ત્યારે આદર્શ જીવન સ્વામી બોલ્યા કે કેમ આવી મજાક કરું છું, કારણ કે એમનો અનુભવ હતો નહીં અને સ્વામીનું આટલું મોટું વિશાળ વિરાટ જીવન, પણ કેવળ બાપાની કૃપા. બીજું એની સામે આપણું અસામર્થ્ય અને આપણું અજ્ઞાન કે આવા મહાપુરુષને વર્ણવવા માટે જે મતિ જોઈએ, જે શક્તિ જોઈએ, તો એ બધું તો આપણામાં કંઈ એવું હોય નહીં. એટલે એ પણ એક આપણને પડકારરૂપ લાગે. જેમ અતિ ઊંચે બાંધેલું ફળ અથવા તો અતિ ઊંચે ઉગેલું ફળ એને કોઈ નાનો બાળક એ ગમે તેટલા કૂદકા મારે તો પણ કેવી રીતે પહોંચી શકે, તો આ રીતે પ્રાંશુ લભ્ય ફલે ઉદબાહુરીવ વામનઃ એ કાલિદાસે પોતે લખ્યું છે. તે અનુભવ આપણને સ્વામી બાપાના ચરિત્રોનું આલેખન કરતાં પણ થાય કે આવા મહાપુરુષને આ રીતે એમના ચરિત્રોનું આલેખન કરવું એ ઘણો પડકાર એ અનુભવાય. કહે છે ને ડેડલાઇન બેઝિસ ઉપર આવી રીતે લેખન કાર્ય કરે છે અને છતાં પણ એનો ચાર મહિનો એવો જળવાઈ રહે એના માટેના પણ એ પ્રયત્નો એમના હોય છે. તો ડેડલાઇન એટલે કેવું કે મારે દાખલા તરીકે 31 ડિસેમ્બર પહેલાં આ તારીખ સુધીનું લખી નાખવું છે, આ મહિના અથવા તો આ વર્ષનું પૂરું કરવું છે. તો એટલા બધા અને આશ્ચર્ય શું લાગે કે એમને ડેડલાઇન નક્કી કર્યું હોય ને તો એની અંદર તો ક્યારેક પેલું પારાયણ આવી જાય, કંઈક શિબિરની અંદર પ્રવચન કરવાનું હોય, કંઈક સંવાદો લખવાના હોય, મધ્યસ્થ કાર્યાલયના કેવા કંઈક જન્મજયંતિના સંવાદો લખવાના હોય અથવા કંઈક પેલું બ્રહ્મ સન્નિધિ કેવા કંઈક નાના પુસ્તકો. હવે એ તો એમને એકદમ જ છે ને પેલું આશ્ચર્ય જ હોય, એકદમ જ સરપ્રાઇઝિંગલી જ એમની પાસે આવી જાય. છતાં પણ ડેડલાઇન કરતાં લગભગ 3-4 દિવસ વહેલું એમનું લેખન કાર્ય પૂરું થઈ જાય. જ્યારે મહંત સ્વયં મહારાજને જ્યારે મળવાનું થયું આ પ્રોજેક્ટ બાબતે, ત્યારે વાત એવી થઈ હતી કે સ્વામી જો પ્રમુખ સ્વામી મહારાજનું 1 વર્ષ લખવું હોય તો મારે મારો 1 મહિનો જોઈએ તો આપણે ટાર્ગેટ પ્રમાણે કામ કરી શકીએ. અને ત્યારે મહંત સ્વામીરાજ અદ્ભુત આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદ એવા ફળ્યા કે સ્વામીએ 54 દિવસમાં 5 વર્ષનું કામ પૂરું કરી દીધું. આશીર્વાદ માંગ્યા હતા એવા કે 150 દિવસમાં 5 વર્ષ લખાય, પણ સ્વામીનો એવો પ્રતાપ કે 54 દિવસમાં 5 વર્ષ લખાઈએ. પણ એ કેમ પૂરું થાય છે એની વાત કરું, કર્મળતા. કે એક વખતે બીમાર હતા તો બીમારીની અંદર નવું કદાચ વિચારો તો ના સૂઝે, પણ એ શું કરે તો સૂતા સૂતા જે લખાયેલું હોય ને આગળનું એ વાંચે, કે નવું તો ના સૂજે પણ જે જૂનું લખેલું છે ને એનું પ્રૂફ રીડ વગેરે કાર્ય તો ત્યાં આગળ પૂરું થઈ જાય. વિશેષ એમનું સ્કેડ્યુલ જોઈએ આદર્શ જીવન સ્વામી, તો આપણને ખબર પડે કે સવારે 6 વાગ્યા પહેલાં
જેટલા પણ કાંઈ સારંગપુરમાં પ્રસાદિક સ્થાન છે એ બધાએ પોતે દર્શન પોતે પૂરા કરી દે, પોતાની પ્રાત પૂજા પણ પૂરી કરી દે, પ્રાણાયામ કદાચ કરતા હોય એ પણ એ પૂરા કરી દે, પણ 6 વાગે પોતે લખવાની શરૂઆત કરે. જ્યારે પણ લખવાની શરૂઆત કરે તો પ્રાર્થનાથી કરે, ભગવાન સ્વામિનારાયણથી માંડીને બધા જ ગુરુ પરંપરાને પોતે યાદ કરે. એક એક સદગુરુ સંતોએ એમને જે આ પ્રોજેક્ટ માટે આશીર્વાદ આપ્યા છે એ બધું જ યાદ કરે અને પછી પોતે લખવાની એ શરૂઆત કરતા હતા. સવારે 6 વાગ્યાથી લખે તો 1:15 સુધી 12:45 PM સુધી પોતે લખે અને પછી પોતે એ જમવા માટે જાય. દિવસમાં પોતે એક જ વખત જમે છે અને સવારે 1 વખત થોડુંક સવારે જ્યુસ લે છે, કાં તો પછી મગનું પાણી લે, કાં તો પછી સૂઠી, જે પ્રમાણે સિઝન હોય એ પ્રમાણે 1 ગ્લાસ કે 1 લોટે પોતે ત્યાં ગ્રહણ કરતા હોય. સવારે 1:15 જમવા માટે જાય અને 1:30 વાગે આવી અને પોતે લખવાની શરૂઆત કરે તો 2:30 વાગ્યા સુધી લખે. 2:30 થી 3:30 પોતે આરામ કરે અને 3:30 વાગે ઠાકોરજીના દર્શન માટે જાય. જ્યારે પણ ઠાકોરજીના દર્શન માટે જાય ત્યારે દિવસ દરમિયાન એમણે જેટલું પણ કાંઈ લેખન કાર્ય કર્યું હોય એ બધું જ ઠાકોરજીને જણાવી દે કે સ્વામી આવું કાર્ય થયું છે, અને 4 વાગ્યાથી લખવાની શરૂઆત કરે તો એન્ડ ક્યાં સુધી, તો પોતે ટાર્ગેટ નક્કી કર્યો કે આ દિવસે મારે આટલું કામ કરવું છે, આટલું કાર્ય સેવા, આટલી સેવા કરવી છે, તો એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી પોતે લખવાનું એ પૂરું ન કરે. અને જ્યારે લખાણ પૂરું થાય ત્યાર પછી તે વોકિંગ અને પ્રાણાયામ માટે જાય. તો વોકિંગ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજના 1 શતાબ્દી સુધી જેટલા પણ સ્વામી આશીર્વાદ આપ્યા છે એ બધાનું આપણે એ કદાચ એ પબ્લિશ કરવાના છીએ, તો એનું રેકોર્ડિંગ સાંભળે અને એમાં જે પણ એડિટિંગ કરવાનું હોય, સુધારા વધારા કરવાના હોય તો એ સાંભળે. સાથે સાથે સવારની પ્રાતઃકથા સારંગપુરમાં થાય એ કરવાની, એમને જીવનચરિત્ર પ્રમુખ સ્વામિનારાયણનું એ સંતોને ભણાવવાનું, સહજાનંદ સુધા જે કાર્યકર માટે દર મહિને છપાય છે એનો લેખ પોતે લખે, જેટલી પણ કાંઈ શિબિર થાય, જેટલા પણ કાંઈ અધિવેશન થાય, જેટલા પણ કાંઈ કાર્યક્રમ થાય એમાં જેટલી પણ કાંઈ સ્ક્રિપ્ટ લખવી હોય કે ડ્રામા લખવા હોય તો કોણ લખે, તો આદર્શ જીવન સ્વામી. અમારા જેવા નાના નાના સંતો સ્વામીનું માર્ગદર્શન લેવા માટે જાય કે સ્વામી આ અમને શીખવાડો. હવે આપણું તો 5 મિનિટનું પ્રવચન હોય છતાં પણ આપણે કહેવા છે તો આપણને પ્રેમથી સાંભળે અને માર્ગદર્શન આપે. તો એક સાથે સ્વામી આટલા બધા પ્રોજેક્ટ એ પોતે સંભાળતા હતા, તો આપણને ખબર પડે કે કેવી રીતે લખતા હશે અને સાથે સાથે આમ કેવી રીતના સારામાં સારું અને વ્યવસ્થિત અને સેવામાં પણ અમને પણ બધાને બહુ પ્રેરણા અને ઉત્સાહ અને એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવા એ આદરજીવન સ્વામી બધું લખતા એમાંથી મળતું હતું. રોજના ઓન એન એવરેજ યુઝ ટુ રાઇટ ફોર અબાઉટ 13 to 14 hours, 13 થી 14 કલાક રોજ પોતે લખતા હતા. અને ભગવાન સ્વામિનારાયણની કૃપા, પ્રમુખ સ્વામી મહારાજની કૃપા, મોહન સ્વામી મહારાજની કૃપા અને ઘણા બધા સંતો હરિભક્તો પણ પ્રાર્થના કરતા હતા. તો આ લખાણ દરમિયાન એક પણ વખત એમને માથાનો દુખાવો થયો નથી, કમરનો દુખાવો પણ થયો નથી, ખભાનો દુખાવો પણ થયો નથી. એટલે નો હેડએક્સ, નો બેકએક્સ, નો શોલ્ડર એક્સ, આ કશું જ એમને થયું નથી. એટલે લખાણ દરમિયાન ફિનોમિનલ સ્ટેમિના, કારણ કે એક જ ટાઈમ જમતા, બપોર 1 વખત જમતા, એકટાણા કરતા હતા. આમ તો એકટાણા ફ્રોમ ધ યર 2000 ને સાલથી એમણે એકટાણા શરૂ કરેલા હતા. આદર્શ જીવન સ્વામીનું પોતાનું વ્યક્તિગત જીવન એ બહુ પરફેક્શનવાળું છે અને એમનું લેખન પણ બહુ પરફેક્શનવાળું છે, ક્યારેય એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. તો એટલી બધી પ્રીતિ, આમ ભક્તિભાવ, આ વિડીયોઝ પણ જ્યારે જોવા બેસતા હોય તો બાપા બાપા થયા કરે કે બાપા છે ને આખું આમ જુદા જ હતા, કે બાપા છે ને એ આમ આમ સતત એ જોવા મળે, તો એકદમ જ આમ ભક્તિભાવપૂર્વક એ આમ જોડેલા છે ને લખાયું છે ને. પેલું કહે છે ને કે એમ વ્યાસજીએ જે ભાગવત લખ્યું ને એકદમ જ ભક્ત થઈને લખ્યું છે, કે આગળના પુરાણો જે લખાયા ઇતિહાસની રીતે પણ ભક્ત થઈને. તો બાપા તો પોતે વિભૂતિ જેવા હતા કે કોઈ પણ વ્યક્તિ એ એમનો ભક્ત થઈ જાય, તો આવી રીતે એકદમ જ ભક્તિભાવપૂર્વક લખાયું છે. આદર્શ જીવન સ્વામી સાથે એકવાર મિટિંગમાં બેઠા હતા તો એ સહેજે બોલી ગયા કે સ્વામી બાપા કેવું જીવન જીવ્યા છે, કે જેમ જેમ ઊંડા ઉતરે છે એમ એમ વધુ ને વધુ આપણને જાણવા મળે છે. અને એકવાર તેઓ પોતે બોલ્યા
કે સ્વામી બાપા એવું જીવન જીવ્યા છે કે રોજ દિવસમાં ત્રણ વાર આંખમાંથી આંસુ પડી જાય છે. હવે આ પુરુષ માટે તો આ ત્રણ વાર આંસુ પડે છે તો સ્વામી બાપા કેવું જીવન પોતે જીવ્યા હશે એ આપણને આ પ્રસંગ પરથી ખબર પડે. એટલે એક અનુભવ આપણને આ એક હંમેશા થયા કર્યો કે સ્વામીશ્રી પોતે આપણને મોટા ને મોટા અને અપાર જણાતા જાય અને એને લીધે લખતા લખતા આપણને આનંદનો અનુભવ થાય, સાથે સાથે આશ્ચર્ય અનુભવાય, એની સાથે અહોભાવ પણ ઉપજે અને સાથે સ્વામી બાપાનો અનુગ્રહ પણ આપણને અનુભવાય. આવું સ્વામી બાપાનું એકદમ ભવ્ય દિવ્ય જીવન, તો એનો આપણને આ રીતે લાભ મળ્યો તો આપણને સ્વામી બાપાનો અનુગ્રહ પણ અનુભવાય. તો આ રીતે આશ્ચર્ય, અહોભાવ, અનુગ્રહ અને આનંદ આ ચારની અનુભૂતિ એ સળંગ આપણને સ્વામી બાપાના ચરિત્રોનું આલેખન કરતાં કરતાં થઈ અને એ દિવસે ને દિવસે અધિક અને અધિક મોટા આપણને જણાતા ગયા. બીજું કે જ્યારે આ પુસ્તક એ કેવી રીતે લખાય છે, એની અંદર કેવી રીતે બધી કાર્યવાહી થાય છે એની વાત જ્યારે પરમ પૂજ્ય મહંસાઈ મહારાજ પાસે અહીંયા આગળ સારંગપુરની અંદર જ એકવાર રજૂઆત થયેલી ત્યારે મહંસાઈ મહારાજ પોતે આનો મહિમા કહેતા એવું બોલી ગયા હતા કે આ પુસ્તક એકાંતિક દ્વારા એ લખાય છે, કહેતા કે ગુણાતીત સત્પુરુષના પ્રવેશથી જ આ પુસ્તક લખાય છે. હેન્ડ રિટન પેજીસ 6464 6464 પાના એ ફોર સાઇઝના, અને જ્યારે પ્રિન્ટમાં જશે ત્યારે વોલ્યુમ વધશે કારણ કે એમાં ટાઇટલ્સ લખવાના હોય, સબટાઇટલ્સ લખવાના હોય, સ્પેસિંગ કરવાનું હોય, લેઆઉટ કરવાનું હોય, એટલે એના પેજીસ વધી જશે. લગભગ 7200 કે 7300 પેજીસ છે એ પેજીસ આના થશે. તો એ પણ આપણને દેખાય કે એમને પોતાને અનુભવ થાય છે કે આ મારી તાકાત બહારનું આ ખરેખર કામ છે. બાકી તો એમને જ્યારે શરૂઆત કરી ત્યારે એમને એવી કલ્પના નહોતી કે આટલા સ્પીડની અંદર આટલા ભાગો આપી શકાશે, પણ એ એટલા પોતે એ જે રીતે લખે છે એમને અનુભવ છે કે આ મોટા પુરુષનો પ્રવેશ છે. સ્વામી બાપા પોતે જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે જ જાણે આખું આ કાર્ય કરી રહ્યા છે, અને જે કોઈ આ કાર્યમાં સંલગ્ન સંતો ભક્તો હોય એને પોતે કેવળ નિમિત્ત બનાવે છે, પરંતુ કાર્ય કરનારા તો તેવો જ છે એવો દરેકને અનુભવ થાય. મુનિ સ્વામી વાત કરે કે સ્વામી એક બાજુથી તમે કાગળિયા નાખો ને બીજી બાજુ સીધા છપાય છે, આ મને મશીન છે. ત્યારે મહંત સામ્રાજ એવો શબ્દ વાપર્યો હતો કે ભક્તિરૂપી મશીન છે. એટલે આવી રીતે જીવનચરિત્ર લખ્યું એ બહુ મોટી સેવા થઈ ગઈ અને એનાથી મહંતસાઈ મહારાજનો રાજીપો થઈ ગયો. પણ એ રાજીપો એમને એમ નથી થતો, કારણ કે આદર્શ જીવન સ્વામી આપણે જાણ્યું હશે કે એ જીવનચરિત્ર લખતા લખતા રોજ 14-15 કલાક રોજ લખવાનું, પણ એમાં પણ આહનિક. પછી મંદિર દર્શન કરવા જવું 3:30 વાગે રોજ નિયમિત બપોરે પહોંચી જતા, એમાં એ કસરત રેગ્યુલર ચાલુ રાખવી, આ બધું જ એમને ચાલુ રાખેલું, એમાં કોઈ કાપ આવવા દીધો નહોતો. એટલે આ બધી વાતની પણ સ્વામીને જાણ થઈ હતી. એટલે પછી સ્વામીએ ફોન પૂરો થયો એટલે પછી સ્વામી કહેવા લાગ્યા કે આદર્શ જીવન સ્વામીએ તો સાધનામાં પણ સાધના કરી, એટલે જીવનચરિત્ર લખવાની સાધના તો ખરી જ, પણ એમાં પણ આહનિક આ કસરત અને આ બધું પણ નિયમિત એમને ચાલુ રાખેલું, તપ કરવાનું ચાલુ રાખેલું. એટલે મહંત સ્વામી મહાત કે સાધનામાં પણ સાધના એમને કરી. એટલે એમણે પ્રારંભ કર્યો 2017 સાલમાં 2017 સાલ અને ઓન ધ ફર્સ્ટ ઓફ જુલાઈ હી સ્ટાર્ટેડ રાઇટિંગ જીવનચરિત્ર પ્રમુખ સ્વામી મહારાજ. એટલે 2020 ઓગસ્ટ 31 એમણે જીવનચરિત્ર લખવાનું કામ છે એ કામ પૂરું કર્યું. એટલે આમ જોવા જઈએ તો 38 મહિના 38 મંથ્સ એટલે 3 વર્ષ અને 2 મહિના એમના જીવનચરિત્ર છે એ લખતા થયા.
સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાધન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આનંદ 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 આનંદ. આપણે આદર્શ જીવન સ્વામી બધાને આનંદ આનંદ કરી દીધે. આખા સંસ્થામાં બધા સંતો બધાના મનમાં આવો આનંદ છે. જે એ આનંદની વાત બહુ જુદી છે. આ તો આપણે આશ્ચર્યનો પાર ન રહે. આ જે ગ્રંથ લખાયો છે એમાં બધાએ ભર્યું છે, ભર્યા છે. એક જો સ્વામી બાપા પોતે જ સંપની મૂર્તિ હતા, તો આપણે બધા જે હરિભક્તો સંતો તમે બધા બધાએ જે આ સંપનું જ કાર્ય છે. આ સંપ સિવાય થાય નહીં. આ સંપ એક જણ જો ના પાડે કે મારાથી નહીં થાય તો બધું કેટલું બધું વિભાગ ડોળી જાય. એટલે આપણે બધાએ સંપીને બધું કર્યું છે. અને એવો સંપ ખરેખરો સંપ દેખાવાનું નહીં, દોડધામ તો ચાલે જ નહીં એમાં. એવું સુંદર કાર્ય થયું છે. આ બધા આશ્ચર્ય છે, આશ્ચર્યનો પાર ન રહે. એટલું બધું આશ્ચર્ય છે કે આ કેવી રીતે આ ગ્રંથ થયું છે. આ અશક્ય. આવું બધું સંપ હરિભક્તોનો સંપ એમને પ્રસંગો મોકલ્યા. અને તમે જે બધી છણાવટ કરી અને જે અને સંક્ષિપ્તમાં બબે પાનાના હોય તો સંક્ષિપ્ત એક પેરેગ્રાફમાં એક ફકરામાં તમે કહીને એ બધું એવું સંપનું છે. બધા સંપીને બધા સંપ હરિભક્તોને ખોટું લાગે કે મેં બે પાના ભરીને મોકલ્યા અને આમ આટલું જ કેમ. પણ એ બધા સમજ્યા એટલે બધા સંપ બધે તરફથી સંપીને આ બધું સુંદર કાર્ય થયું છે. અને આવું સંપ હંમેશા આપણને રહે, રોજ રહે, હંમેશા રહે, પડે પડે રહે. તો આપણને કેટલું જે યોગી આપણે કહેતા મુંબઈમાં 17 પરા હતા, 17 રંગવાના હતા. સ્વામી એક જ વાત કરે, સમ સુરત ભાવ એકતા રાખશો તો 17 પરા રંગાઈ જશે. એટલે સમ અને આપણે દેખાય આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે. દેખાવું આપણે આ સંપને બધું કેટલું કેવું પરિણામ આવ્યું, કેવું સુંદર પરિણામ આવ્યું. મન એકબીજાના મન ઊંચા ના થાય અને બધે સમજી શકે. અને લેટ ગો એ સ્વામી જે વાત કરી કે આપણે ઉદાર દિલ રાખવું, ઉદાર ભાવના રાખવી અને બીજાને માફ કરવું. આ બધું માફ બીજાને માફ કરીએ તો ખરેખર સંપૂર્ણ એ બધું આવી બધી ગુણો બધા આપણા જીવનમાં આવે એટલે આપણને આનંદ આનંદ થાય. અને અહીંયા જ અક્ષરધામ આપણને ઊભું થાય. આપણે હવે આ જીવન ચરિત્રમાંથી આવું બધું આપણને ઘણું બધું શીખવાનું મળ્યું છે અને મળશે. અને જેમ જેમ વાંચશો, જેમ બધા વાંચે આ ગ્રંથ, તો થોડું પણ ગમે, બધું આખું ના વાંચી શકે પણ એક એક ભાગ બે ભાગ જેટલા તમે વાંચી શકો એ વાંચતા રહ્યું, એમાં બધી બહુ પ્રેરણા હશે. આ એટલું સુખ કયું છે ગ્રંથ.
એનો ટૂંકમાં આવી ઉચ્ચ કક્ષાની ભાવના છે. આપણે એ આદર્શ આ જીવન આ સ્વામીના જીવન પરથી આટલું શીખવાનું છે, જે એ બધું ધીરે ધીરે ક્ષમા બધાને આપતા, કેવી ક્ષમા, તો અપાર ક્ષમા કરતા, તો એને લીધે બધું આ સંસ્થાનું કામ થયું છે. એટલે આવા ગુણ ધરાવતા સ્વામી તો અપાર ગુણ હતા. આમાં ગ્રંથોમાંથી જોવાની મળે આપણને સ્વામી આપણ, પણ આ ગ્રંથ લગાવી આ બહુ મોટી સેવા છે. આપ જીવન અપાર છે, ગાગર માં કેમ એ સમાય, સાગર સમાન આપ જીવન અપાર છે, ગાગર માં કેમ એ સમાય. અગણિત છે ઉપકારો, અગણિત છે ઉપકારો આપના પ્રમુખજી, જીવ્યા અમકાજે સદાય, જીવ્યા અમકાજે સદાય, કાગળમાં કેમ એ સમાય. હમણાં તાજેતરમાં પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ પ્રમુખ સ્વામીનું જે સુવિશાળ સાગર જેવું આખું જે જીવનચરિત્ર એને 13 ગાગરની અંદર સમાવી લીધેલું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રને લખવાની સેવા પ્રાપ્ત થઈ, તો એમાં લખતા લખતા એક વાત ચોક્કસ અનુભવાય કે આપણે સ્વામી બાપાને જેવા જાણતા હતા એના કરતાં ક્યાંય તેઓ અતિ અધિક છે. કારણ કે પ્રસંગો તો આપણે નોર્મલી ઘણા બધા જાણતા હોઈએ, પરંતુ તે પ્રસંગો તે વખતની પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ ત્યારે બાપાનો આપણને વિશેષ મહિમા સમજાય કે ઓ પ્રમુખ સાહેબ મહારાજ આવા મહાન હતા, આટલું બધું એમણે કર્યું. કે અત્યાર સુધી સ્વામી બાપા માટે આપણે જેટલું કંઈ જાણતા હતા ને એ બધું અધૂરું છે. એટલું બધું સ્વામી એવું જીવન જીવ્યા છે ને ઘણી બધી વસ્તુઓ જો આપણને ખબર જ નહોતી, ઘણી વાતો ખબર નહોતી, ઘણા પ્રસંગો ખબર નહોતા. પ્રમુખ સ્વામી મહારાજના એવા જેને કહીએ ને કે અસંખ્ય પ્રસંગો એવા હતા કે જે કોઈ દિવસ આપણે સાંભળેલા પણ નહોતા, એટલે પ્રમુખ સ્વામી મહારાજ કોઈને જણાવવા પણ દીધું નહીં, કોઈને ખ્યાલ પણ આવવા દીધો નહીં, એટલે એવું જબરજસ્ત કામ કરી ગયા. બાપાનું આપણે બીજો ત્રીજો ભાગ તો ખરેખર વાંચવા જેવો છે, કોઈ આમ બહારના લોકોની પ્રેરણા આપવા જેવી છે. બાપાએ એવું વિચરણ કર્યું છે ને કે આપણને આમ કલ્પનામાં બેસે એવું નથી. સ્વામીશ્રીની સાથે 42 વર્ષ સુધી રહેવાનો લાભ પ્રાપ્ત થયો, અને એમાં જે સ્વામીશ્રીનું જે વિચરણ છે એ બહુ જબરજસ્ત હતું. હવે એ તમે વાંચો ને ત્યારે તો પણ એમ લાગે કે ખરેખર આવું થયું હશે એવી શંકા થાય. અરે હું સાથે ફરેલો છું તો પણ મને એમ થાય કે આપણે ખરેખર આવી રીતે વિચારતા હતા આવા જ સંજોગોમાં સ્વામીની સાથે, અને આપણા કરતાં તો સ્વામીને કેટલો બધો દાખલો પડ્યો હશે એવું આપણના મનમાં આ બધું રહ્યા કરે. એટલે એમનું જે એક વિચરણ છે ને એ એક દાદ માગી લેવું છે. એક બાબત આપણને થઈ જાય કે આ પૃથ્વી પર ભૂતકાળમાં આવું કરી શક્યા નથી, અત્યારે કોઈ કરી શકે એમ નથી, ને ભવિષ્યની અંદર પણ થઈ શકે એમ નથી, તો બધાને અનુભવ થાય કે સ્વામીએ કેટલો ભીડો બેઠો છે. ધારો કે આપણે બીજો ભાગ જોઈએ, ત્રીજો ભાગ જોઈએ, તો ભીડો 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 જ દેખાય. આપણે વાંચતા હોઈએ ને અને આપણે આમ વાંચીએ ને આગળ, અને આમ આપણને આમ કંપારી છૂટી જાય, કારણ કે રોજ એવું જ વાંચવાનું આવે કે આજે 2 વાગે જમ્યા, આજે 4 વાગે જમ્યા, આજે રાતના આરામ ન થયો, આજે આખી મુસાફરી કરી લાંબી, આખી રાતોરાત જે અમેરિકામાં ન્યુયોર્કથી એલએ સુધી બાય કાર ગયા,
તો આપણને આમ કંપારી છૂટી જાય, આપણને એમ થઈ જાય કે કેટલો ભીડો સ્વામીને પડ્યો છે, આપણને ત્રાસ થઈ જાય. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તમે જુઓ કઈ સગવડ શોધી છે, તમે જીવનચરિત વાંચો, બધા હરિભક્તોને રાજી કરેલા છે, એટલે પ્રોગ્રામો ઉત્તર દક્ષિણ થતા હોય તો પણ એમણે અણગમો બતાવ્યો નથી અને બધાને રાજી કરેલા છે. તારીખ 7 ઓગસ્ટ 1977 રોજ સાંઈબાપાની પ્રાતઃ પૂજા પૂર્ણ થઈ ત્યારબાદ એ દિવસ સત્સંગ શિક્ષણ પરીક્ષાનો હતો, એટલે સાંઈબાપા પૂજા બાદ સીધા જ ઈસ્ટ ફિંચલીમાં આવેલી એક સ્કૂલમાં પધાર્યા કે જ્યાં પરીક્ષાનું આયોજન હતું, અને તે પરીક્ષામાં બાપાએ સૌ પરીક્ષાર્થીઓને આશીર્વાદ આપ્યા. લગભગ 125 જેટલા પરીક્ષાર્થીઓ ત્યાં હતા અને દરેકને પરીક્ષા પ્રમાણે જુદા જુદા રૂમમાં બેસાડેલા, તો બાપા એક એક રૂમની અંદર પધાર્યા અને દરેકને પ્રશ્નપત્ર, સપ્લિમેન્ટરી અને આશીર્વાદ આ ત્રણેય આપી અને રાજી કર્યા. એટલું નહીં, પરદેશની અંદર આ પરીક્ષા હતી એટલે બાપા દરેક વર્ગખંડમાં જાય ત્યાં સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ એમ કહીને શુભેચ્છા પણ આપે અને બધાને ખૂબ આનંદ કરાવી પછી બાપા પધરામણી માટે નીકળ્યા. તો ફિંચલીથી ગોલ્ડર્સ ગ્રીનમાં પહેલાં પધરામણીઓ કરી, ત્યાંથી ઓર્પિંગ્ટનમાં પધરામણીઓ કરી, અને બાપા જ્યારે અલ્પાહાર કરવા બિરાજ્યા ત્યારે સમય થયેલો 12:15 વાગ્યાનો, જે સમય માણસ ભોજન લે તે સમય બાપાને સવારનો નાસ્તો પ્રાપ્ત થયો. અડધો ઉપવાસ તો બાપાને આમ જ થઈ ગયો, એ ખરેખર બ્રેકફાસ્ટ જ હતો કારણ કે અડધા દિવસનો ફાસ્ટ ત્યાં પૂરો થયો. પછી બાપા જમ્યા એટલે નાસ્તો કર્યો, વળી પાછી પધરામણી શરૂ કરી. તો કેન્ટમાં બાપાએ કેટલીક પધરામણી કરી, ત્યાંથી પછી સ્વામીશ્રી પોતે સાંજે 4:30 વાગે હંસલોની અંદર એ બપોરનું જમવાનું એમણે લીધું, અને બપોરે 4:30 વાગે સ્વામીશ્રી પોતે જમ્યા બાદ વળી પાછું એમને ક્રોઇડનની અંદર એક હરિભક્તના ઘેર લગ્ન પ્રસંગે જવાનું હતું. અને ત્યાં આગળ બાપા પહોંચ્યા પણ એમાં એમને ઘણી તકલીફ પડી કારણ કે સરનામું મેળવવામાં કંઈક ફેર પડી ગયો હશે, તો લગભગ કલાક સુધી તો ઘર શોધવામાં થયો. બધા હરિભક્તો સાથે હતા, સંતો હતા, બધા કે બાપા હવે આ મળશે નહીં, આપણે પાછા જઈએ. બાપા કે ના, શોધો, એ આપણી રાહ જોતા હશે. અને એમ કહીને બાપા ત્યાં આગળ પધાર્યા. ત્યાંથી પછી સ્વામી બાપા પાછા આગળ પધરામણીઓ કરતા સ્ટ્રેટહામ પહોંચ્યા અને ત્યાંથી લંડન આવ્યા ત્યારે લગભગ 12:00 વાગી ગયા હતા. અને સાંજનું જમવાનું તો આ વિચરણની અંદર અડફેટે ચડી ગયું. અને રાત્રે બાપા જ્યારે પોતાના પલંગ પર બિરાજ્યા પોઢવા માટે ત્યારે સામે સીએમ કાકા ઊભા હતા અને એ પોતે આંખ સામે ઘડિયાળ સામે જોતા હતા અને એમને મનમાં દુઃખ થતું હતું કે આજે બાપાનો એકે સમય આપણે સાચવી ન શક્યા. ન આરામ નો મેળ પડ્યો બપોરે, જમવાનું સાંજે મેળ પડ્યો નહીં, અને સવારનો નાસ્તો અને બપોરના જમવાના સમય પણ એકદમ આઘા પાછા થઈ ગયા, એટલે કોઈ સગવડ આજે બાપાની સચવાઈ નહીં, આનું એમને મનમાં દુઃખ હતું. એટલે સ્વામી બાપાએ મનનો ભાવ કળી ગયા અને સામેથી જ બાપાએ સીએમ કાકાને પૂછ્યું કે સીએમ શું જુઓ છો? તેમણે કહ્યું કે બાપા, જો આ રાતના 12 વાગ્યા અને આજે કોઈ આપની સગવડ અમે સાચવી ન શક્યા, ત્યારે સાંઈ બાપા એકદમ હસતા હસતા બોલ્યા કે આપણે ક્યાં એવું લખી આપ્યું છે કે ટાઈમે જમવું અને ટાઈમે સૂવું, તમે લખી રાખો કે આપણા નસીબમાં મોડું જ છે. આમ કહીને બાપાએ એમના અંતરમાં જે દુઃખ હતું એ પણ ટાળી નાખ્યું અને અસહ્ય ભીડાનો આ દિવસ એમણે હસતા હસતા પૂરો કર્યો. તો લંડનના હરિભક્તો માટે સ્વામી બાપાએ આવો જે ભીડો વેઠ્યો છે અને એક એક હરિભક્તનું જે જતન કર્યું છે, આવું તો રોજ આ બધાને અનુભવ થાય કે આ શક્ય નથી. અને બાપા આ કેટલી બધી હરિભક્તો સાથે આત્મીયતા હશે, તો આવી રીતના દરેક ગામડે, ઝૂંપડે ઝૂંપડે બધાની દુકાને અને બધાના ટાઈમ સાચવા, બધાના મન સાચવા અને પ્રેમથી પાછું, આમ ગુસ્સાથી કે ઓલાથી પણ નહીં, અને કોઈ સ્વાર્થ ભાવ નથી ને નિસ્વાર્થ ભાવે કે યોગી બાપાના સંબંધે છે ને, અને એવા શબ્દો પણ બાપાના આપણને જોવા મળે. અને બાપા કોઈ નાનામાં નાનો હરિભગત આવ્યો તો એને પણ જેટલો મોટા માણસને મળ્યા હોય અને સમય આપ્યો હોય એટલો જ નાના માણસ માટે પણ સમય ફાળવે, એની ચિંતા કરે, બધી ભલામણ કરે. કોઈ મોટી વ્યક્તિ અને આખા જીવનનો ભીડો એક બાજુ મૂકવાનો અને સ્વામી બાપાના એક જ મહિનો એક બાજુ મૂકવાનો, તો પણ સ્વામી બાપાનો ભીડો એ વધી જાય છે. એક સંસ્કૃત સુભાષિતમાં એવું લખ્યું છે કે પ્રવાસી ગત સૌખ્યશ્ચ, કે જે નિત્ય પ્રવાસી હોય ને એને ક્યારેય સુખ ના હોય, કારણ કે જે સતત પ્રવાસ કરતો હોય તેને પરિસ્થિતિઓ બદલાય, સગવડો બદલાય, સુવિધાઓ બદલાય, વાતાવરણ બદલાય, વ્યક્તિઓ બદલાય, એટલે
એક ધારાપણું જ્યારે ન રહે ત્યારે પછી એનું સુખ પણ એક ધારું ના રહે. એટલે લખાયું કે પ્રવાસી ગત સૌખ્યશ્ચ, પ્રવાસીને કદી સુખ ના હોય. પણ સ્વામી બાપાએ આખી જિંદગી પ્રવાસ ખેડ્યા કર્યો અને છતાં પણ અખંડ સુખી રહી શક્યા. જેમ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે દેહના કૂચા કરી નાખ્યા. આ જેમ જેમ આપણે આ વાંચન કરતા છીએ તેમ તેમ આપણને ખબર પડે કે એમને શરીરના સુખ સામું જોયું નથી, ઇન્દ્રિયોના સુખ સામું પણ જોયું નથી, મનના સુખ સામું પણ એમને જોયું નથી. એમને પોતાનું જે કામ હતું ભગવાનને રાજી કરવાનું શાસ્ત્રીજી મહારાજે સોંપેલું, તેની અંદર સન્માનો પણ આડા આવ્યા નથી, અપમાનો પણ આડા આવ્યા નથી. તાડ તડકો ભૂખ તરસ કંઈ કરતાં કાંઈ આડું આવ્યું નથી. એટલે જીવનચરિત્ર વાંચતા વાંચતા આપણને વિશેષને વિશેષ હેત થાય, આપણને વિશેષને વિશેષ પ્રેમ થાય. ગામો ગામની દેશ વિદેશે ગરીબ કેરી ઝૂંપડીમાં, ગામો ગામની દેશ વિદેશે ગરીબ કેરી ઝૂંપડીમાં, જાત પાત જોયા નહીં આપે, ઘૂમી રહ્યા ઘર ઘરમાં, કાયાની ચોવી કર્યા કૃતાર્થ, હો કાયાની ચોવી કર્યા કૃતાર્થ, અમૃત ના પાનાર સ્વામી કરુણા અપરંપાર, સ્વામી કરુણા અપરંપાર. વિચરણ તો એમણે કર્યું પણ એક એક હરિભક્તો માટે એમની જે ભાવના હતી, દાખલા તરીકે રાત્રે 10:30 વાગે સ્વામી બાપા સભામાં પધાર્યા હોય, હરિભક્તો કે બાપા આપને જમવાનું બાકી છે આપ જમી લો પછી સભામાં પધારો, બાપા કે ના આપણે મોડા જઈએ તો હરિભક્તોને મોડે સુધી બેસી રહેવું પડે, આપણે પહેલાં સભામાં જઈ આવીએ પછી જમીએ, તો પોતાના ભોજન કરતાં પણ હરિભક્તોની એમને ચિંતા વધારે. સાથે સાથે બધાને અનુભવ એવો થયો કે બધા સંતો જે જીવનચરિત્રની સેવામાં જોડાયા 12 સંતો, કે હરિભક્તોએ જે બધા પ્રસંગો લખીને મોકલેલા, તો આપણને આશ્ચર્ય એ થાય કે નાનામાં નાનો મજૂર હોય, એક જ વખત ઘણી વખત તો બાપાને મળ્યો હોય લાઈફમાં, કોઈ ગરીબ માણસ હોય, ઝૂંપડામાં રહેતો હોય કે નાની દુકાન હોય, બાપા બધી જ જગ્યાએ પહોંચ્યા છે. પછી બાપાની ઉંમર જેમ વધતી ગઈ તો પછી બધી જગ્યાએ જવું શક્ય ન બને, આટલો મોટો સમુદાય વધી ગયો, તો બાપા પત્ર દ્વારા એની પાસે પહોંચ્યા છે, ઘણી વખત ફોન દ્વારા પહોંચ્યા છે, ઘણી વખત સંતો આગળ સંદેશો મોકલાવે, એવી રીતે બાપાએ બધાને યાદ કર્યા છે અને બધાના કામ કર્યા છે. અને જ્યારે જીવનચરિત્રમાં આપણે રિપોર્ટ અને હરિભક્તના પ્રસંગોની બધી તારીખ એક હોય અને એ દિવસનું આપણે ટેલી કરીએ તો રિપોર્ટમાં તો બધું ના નોંધાયું હોય, પણ બાપાએ પત્ર દ્વારા એને મળ્યા હોય, તો એક દિવસમાં એક સાથે બાપા કેટલી બધી વ્યક્તિને મળ્યા હોય અને બધાના આન્સર એટલા પરફેક્ટ આપ્યા હોય કે કોઈકના કુટુંબના પ્રશ્ન હોય તો એના સમાધાન થઈ ગયા હોય, કોઈ ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય, કોઈને દુકાનનો, કોઈને કોઈ બિઝનેસનો પ્રોબ્લેમ હોય, કે કોઈને દીકરાને એના પિતાશ્રી વચ્ચે પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો હોય, તો એક સાથે બાપાએ એક દિવસની અંદર કેટલા બધાના સોલ્યુશન આપ્યા હોય અને બધાના કામ થયા હોય. તો આપણે જ્યારે જ્યારે આ વાંચીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિ આટલા બધા લોકોને એક સાથે કેવી રીતના મળી શકે અને બધાના પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ કરી શકે, આ તો શક્ય જ નથી. ત્યાં આપણને એમનું એક હરિભક્તો સાથેની આત્મીયતા અને એકદમ સાચો પ્રેમ. પણ આ બધામાંથી આપણને એ જાણવા મળ્યું, ભેગો ફરતો હતો સ્વામીની બહુ ધીરજ અને હરિભક્તોને રાજી કરવાનું જબરજસ્ત તાન, એ આપણને દેખાય. સ્વામી બાપા તો ધમધમાટ પ્રધરામણીઓ કરે, પ્રવૃત્તિ કરે, પણ નાનામાં નાની વ્યક્તિ એનું પણ મન સચવાય, એનું પણ હૃદય સચવાય, એનો પૂરેપૂરો ખ્યાલ રાખે. ભલું કરવા હંમેશા બીજાનું, દેહ
અને દમતા પ્રમુખ સ્વામી સ્વીકારી પાર કી પીડા સ્વીકારી પાર કી પીડા હસીને ખમતા પ્રમુખ સ્વામી હસીને ખમતા પ્રમુખ સ્વામી ભલું કરવા હમેશા બીજાનું બાપાની જે ગુરુ ભક્તિ હતી પછી બાપાની જે પરાભક્તિ હતી અને બાપાનું જે શુદ્ધ હૃદય હતું એ આપણને આમ ધીમે ધીમે જાણે આમ છે ને ડિસ્ક્લોઝ થતું હોય ને બહાર આવતું હોય ને ઉપસતું હોય એવા પ્રકારના અનુભવ થાય કે ભક્તિ જરા પણ મોડી ના પડે જ્યાં જેવા એરોપ્લેનમાં ચડવાનું હોય તો ઠાકોરજી જે સંતના હાથમાં હોય ને એના જ પહેલાં ચડાવે પછી પોતે પાછળ જાય એટલે એની ગૌણતા આવે ને એવું કોઈ દિવસે એમણે કર્યું નહીં. જ્યારે એમણે ઓપરેશન કર્યું બોસ્ટનની અંદર એટલે કે સ્વામી ડૉક્ટર કીધું સામે હવે અમે પાટો ખોલીએ સામે હરિયાળી સરસ છે જુઓ કારણ કે એ તો જોયેલી છે ઠાકોરજી લાવો મારી સામે અને ઠાકોરજીના દર્શન એમણે કર્યા. ઇનોમાં ગયા તો પણ ઠાકોરજી સાથે લઈ ગયેલા. વળી એમનું ઓપરેશન હતું ત્યાં આગળ લેનોક્સ હોસ્પિટલમાં તો ઠાકોરજી એને બધું સ્ટરલાઇઝ કપડાં બધું કરીને ભેગા રાખેલા એના માટે તો ઓપરેશન ઠેલ્યું કારણ કે ઠાકોરજી ઉઠે અને પછી એમને પાણી ધરાવી મેવો ધરાવી પછી આપણે જઈએ. બાકી તો મોસ્ટ જેને કહેવાય ને અર્જન્ટ ઓપરેશન હતું પણ દેહનું કંઈ હતું જ નહીં કે ઠાકોરજી પહેલાં. અરે કેવળ મહારાજને નજરમાં રાખીને કામ કરતા હોય અને કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા માટે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને એમના ગુરુ યોગીજી મહારાજ એમને રાજી કરવા માટે જ પોતે સંપૂર્ણપણે કામ કરતા હોય એવું આપણને લાગે. પરાભક્તિને ગુરુ ભક્તિમાં લીન સદાય બ્રહ્મમસ્તિમાં પરાભક્તિને ગુરુ ભક્તિમાં લીન સદાય બ્રહ્મમસ્તિમાં સુરગણ તાલ સે પદ રજ લેવા ગુણો તમારા સ્વામી બાપાએ આટલી વિરાટ સંસ્થા વિકસાવી પરંતુ એ સંસ્થાના પાયામાં એમણે જે પરિશ્રમ કર્યો છે અને એમણે જે હરિભક્તો તૈયાર કર્યા છે બાઈ ભાઈ દરેક તો એ બધાના પણ પ્રસંગો આપણે જેમ જેમ વાંચીએ વિચારીએ તેમ તેમ આપણને લાગે કે સ્વામીશ્રીએ પોતે કેટલો બધો દાખલો એ આ સત્સંગની ફૂલવાડી ખીલવવા માટે કર્યો છે તો એનો પણ આપણને વિશેષ અનુભવ થાય. શિખર તો આપણે જોતા હોઈએ પણ પાયાની ઈંટ જોવા મળે તેનો આનંદ આપણને વિશેષ ઘણીવાર આવે. તેમ આપણે સંસ્થાનો વિકાસ તો જોઈએ પણ એના મૂળમાં સ્વામી બાપા રહ્યા છે અને સ્વામી બાપાના આવા બધા પુરુષાર્થના પ્રકરણો જેમ જેમ ઉગડે તેમ તેમ આપણને એમના વિશેનો અહોભાવ એ વધતો જાય. તમે જુઓ કે આ પ્રમાણે સ્વામીએ આટલા 1000 સાધુ બનાવ્યા. હવે ટાઈમ ક્યાંથી હોય એને આખો વૈરાગ કરાવી દેવો એના જીવમાંથી જગત કાઢીને પછી મુંડન કરાવીને બેસી દેવો એ કંઈ સહેલી વાત નથી. તમે વિચાર કરજો પોતાના છોકરાના લાંબા વાળવા તો ટૂંકા કરાવવાનો કરાવી ન શકતા મા બાપ ત્યારે સ્વામીએ આ કાર્ય પણ કર્યું. એની સાથે તમે જુઓ એ લગભગ 1200 જેટલા મંદિરો. અરે નવાઈ જેવું લાગે કે આ બધા વિચરણમાં ક્યાંથી ટાઈમ કાઢ્યો હશે પણ આવા શિખરબદ્ધ મંદિરો હરિમંદિરો બધા ગામો ગામ દેશો દેશ સ્વામીએ બહુ પ્રેમથી આ બધાના આ રીતે સારી રીતે કરેલા છે. બાપાનું જીવન જ એવું હતું કે આપણને ડગલે ને પગલે એમનો વિશેષ મહિમા સમજાતો જાય. એટલે આજે 3 વર્ષ અરે 3 ભાગ આવ્યા એમાં પહેલા ભાગમાં તો ગુરુ ભક્તિ મોટે ભાગે જોવા મળી. બીજા 2 ભાગની અંદર વિચરણ આપણે જોયું એકદમ જ રિગરસ વિચરણ હતું. હવેના જે ભાગ છે ને એમાં એક આખી નવી ફ્લેવર આપણને જોવા મળે કે રાહત કાર્યો કે જે 79ની અંદર મોરબીમાં રેલ રાહત કાર્ય કર્યું
આપણને વિડીયો જોવાની પણ મજા આવશે અને એનું ડિસ્ક્રિપ્શન વાંચવાની પણ મજા આવશે. 87માં કેટલ કેમ્પ બાપાએ જે રીતે એની અંદર જોડાયા હતા અને સંતોને જોડ્યા હતા, તો રાહત કાર્યો ઉત્સવ સમયા 81નો સમયો, 85નો સમયો, પછી ઇવન CFI ત્યાં આગળ લંડનમાં થયો, તો એ આખું જે આમ કહીએ ને કે વિશ્વ સ્તર ઉપર સંસ્થાને મૂકી દીધી, પણ એ કેવી રીતે મૂકી, એના જે એફર્ટ્સ હતા. કે સ્વામીએ જે રીતે કાર્ય કર્યું આખા સત્સંગમાં, અત્યારે પણ આપણે યાદ સતત કરીએ છીએ સ્વામીને, કેટલી બધી પ્રવૃત્તિને કેટલા બધા જુદા જુદા ક્ષેત્રો, પણ સ્વામી એક સાથે બધું સંભાળી શકતા અને એક સાથે બધું કરતા, અને તેમ છતાં એ પોતે પોતાની સ્થિતિ જે અખંડ ભગવાનમાં રહેવું, આત્મારૂપે વર્તવું, એ તો આપણને અનુભવ થાય જ, પણ એ સાથે વ્યવહારિક રીતે જોઈએ તો કેટલા બધા કાર્યો એ સ્વામીશ્રી કરી શકતા હતા એવું ક્યારેય થાય નહીં. બીજું, એક સાથે બધું બાપાએ કર્યું. સંસ્થાની અંદર આપણે જોઈએ છીએ તો બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, વડીલ પ્રવૃત્તિ, બાંધકામની પ્રવૃત્તિ, મૂર્તિઓના કામ, મંદિરોના કામ, ગૌશાળા, ખેતીવાડી, પ્રિન્ટિંગ પ્રેસ, વિચરણ, પત્ર લેખન, ઉત્સવ સમયા, તો આ બધું જ શાસ્ત્ર સર્જન, તો આ બધાને એક સાથે સ્વામીશ્રીએ પોતે વિકસાવ્યું છે. આટલો બધો વ્યાપ એ ભાગ્યે જ કોઈ વ્યક્તિના જીવનમાં આપણને જોવા મળે. દાખલા તરીકે અત્યંત પ્રવૃત્તિશીલ રહ્યા બાપા, પણ એ પ્રવૃત્તિની અંદર પણ સાંપ્રદાયિક પુસ્તકોના વાંચન, એમાં લેશ મોળપ નહીં, ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી વાંચવાના દાખલા પણ એમના જીવનમાં બન્યા છે. સંપ્રદાયનું કોઈ પણ પ્રકાશન પ્રકાશિત થયું હોય તો એ પ્રથમ વાંચનારા કે સાંભળનારા જો કોઈ હોય તો એ સ્વામી બાપા હશે એવું આપણે કહી શકીએ. બધા જ પ્રકાશનો એમના કાન તળેથી, આંખ તળેથી પસાર થઈ ગયા હોય, અને બધું જ એકદમ સહજ સ્વાભાવિકપણે, જેમ આપણે શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ તો આપણને પણ ખ્યાલ નથી હોતો કે આપણે શ્વાસ લીધો અને કાઢ્યો, એટલી સાહજિક એ ક્રિયા છે. એમ સ્વામી બાપાએ બધું જ કર્યું, પરંતુ અત્યંત સાહજિકતાથી. સાથે રહેનારાને પણ મહંત સ્વામી મહારાજ જેમ કહે છે કે ખબર ન પડે કે બાપા કાર્ય કરી રહ્યા છે. સત્સંગ સરોવર વિસ્તર્યો નવખંડમાં, સત્સંગ સરોવર વિસ્તર્યો નવખંડમાં, મૂળ જોતા સાધુતા પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ જોયા છે, તો એ વાંચન કરતાં કરતાં પ્રમુખ સ્વામી મહારાજની જે મૂર્તિ છે તાદૃશ થઈ જાય. આપણા નજર સામે એમની જે મૂર્તિ છે એ મૂર્તિ આપણને એ ખડી થઈ જાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અસલી સાધુ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે સાધુના લક્ષણો બતાવેલા છે એ બધા જ આપણને પ્રમુખ સ્વામી મહારાજની અંદર એ સહેજે સહેજે આપણને જોવા મળે. કેટલીક વખત સ્વામીના જે એવા પ્રસંગો આવે કે સ્વામીની સ્થિતિ દેખાય ત્યારે આપણને આમ અહોભાવ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય, જે આ કોઈ પણ વ્યક્તિ વાંચે ને એને આ થાય જ અનુભવ. તો એવી રીતે આપણને સ્વામીની સ્થિતિ એવી દેખાય કે સ્વામીએ પોતાના મહિમાની વાત કરી હોય તો આનંદ થઈ જાય, સ્વામી કેટલા બધાની અંદર ઓતપ્રોત થઈ જાય, સાહજિક રીતે ભળી જાય. તો આવું બધું જ્યારે જ્યારે જે કંઈ ભાવો વર્ણવ્યા છે જીવન ચરિત્રમાં, અને એ ભાવો જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે આપણને પ્રત્યક્ષ થાય છે, અને પ્રત્યક્ષ થાય અને મોટા પુરુષનું સમીપપણું, સામીપ્ય એમાં વિશેષ અનુભવાય છે. બીજું આપણને એમ થાય કે એમના જીવનમાં અખંડ સુખ હતું, અખંડ આનંદ હતો, અખંડ શાંતિ હતી, પરમ આનંદ જેને કહીએ, તો હંમેશા ઉત્સાહથી, ઉમંગથી એમનું જે કાર્ય છે એ કાર્યનું જે સાતત્ય કહેવાય, કન્ટિન્યુઇટી, એમાં કાંઈ અવરોધ આવ્યો જ નથી. એમાં કોઈ ઓબસ્ટ્રક્શન્સ નહીં, એટલે એમાં કોઈ ઇમ્પેડિમેન્ટ્સ નહીં. એટલે જેમ ગંગાનો પ્રવાહ વહેતો હોય અસ્ખલિત રીતે, પરેનિયલ રિવર કહેવાય, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ, પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય હતું. એટલે
વધારે ને વધારે પ્રમુખ સ્વામી મહારાજની નજીકમાં જીવનચરિત્ર વાંચતા વાંચતા આપણે આવતા હોઈએ એવું આપણને લાગે. તો કાર્યશીલ અત્યંત હતા સ્વામી, પણ એટલા જ સંવેદનશીલ. તો આવી રીતે બાપાના જીવનમાં આવું બધું આપણને ડગલે ને પગલે જોવા મળે, એટલે સ્વામીશ્રી આપણને પ્રતીતિ આવે કે આ કોઈ મનુષ્યના જીવનમાં ન સંભાવે એવા બધા વિરોધાભાસી ગુણોનો સમન્વય, એવું એક ધારાપણું જીવનની અંદર, દુર્ગુણની અસરથી મુક્ત કેવળ સદગુણો. તો આવો ઘણો બધો બાપાનો મહિમા એ આપણને જેમ જેમ એમના બધા પ્રસંગો આપણે વાંચતા જઈએ તેમ તેમ આપણને સમજાતો જાય. આપણે તો હજી એટલું બધું કરી નથી શક્યા, પણ આખું પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ, જેમ અત્યારે બધા મેનેજમેન્ટ જુદા જુદા બધા પોતપોતાની રીતે સિદ્ધાંતો સ્થાપીને મોટા મોટા પુસ્તકો લખે છે અને એનું પ્રવર્તન થાય છે અને યુનિવર્સિટીઓ એના આધારે બધું ભણાવે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઈને કયા વગર જે અદ્ભુત મેનેજમેન્ટ, એટલું એ કોઈ વાંચે ને તો એને ખબર પડી જાય. તો સ્વામી બાપાએ મેનેજમેન્ટની અંદર પણ જે કંઈ પ્રિન્સિપલ્સ છે એના કરતાં વિશેષ બાપાના જીવનની અંદર આપણને દેખાય. ટાઈમ મેનેજમેન્ટની વાત આવે તો કોઈ પણ પુસ્તકમાં એક સલાહ તો આપવામાં આવી જ હોય મોટે ભાગે, કે મેક એ ટુ ડુ લિસ્ટ, કે તમારે જે કાર્યો કરવાના છે એનું લિસ્ટ બનાવો, પછી એને પ્રાયોરિટી પ્રમાણે ગોઠવો અને પછી એ પ્રમાણે તમે કાર્ય કરો. બાપાએ તો આખી જિંદગી કોઈ નોંધ જ નથી રાખી કાગળ ચબરખીમાં, તેમ છતાં પણ બધા કાર્યો સમયસર થાય, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ થાય. તો આવું તો ઘણું બધું, આ તો ખાલી થોડાક દ્રષ્ટાંત આપણે જોયા. આમ દરિયામાંથી એક કંઈક સાર કાઢવો હોય તો કેટલું અઘરું છે, એના જેવું બાપાનું આખું જીવન છે તો એમ એવું લાગે છે કે આપણે હજી કંઈ ન્યાય નથી આપી શકતા બાપાને. અને જ્યારે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે ખરેખર આપણે બાપાને ઓળખી ન શક્યા. રોજ આપણને એક વખત તો આમ બાપા એવું અનુભૂતિ કરાવે. જ્યારે આપણનું વાંચન કરતા હોય તો તે વખતે આપણું હૃદય છે એ હૃદય હલી જાય, એટલે આપણી આંખ છે તો આંખની અંદર આંસુ પણ ઉભરાઈ આવે, અને આપણા મનમાં એમ થાય કે કેવી અનહદ પ્રમુખ સ્વામી મહારાજે આ સંપૂર્ણ માનવતા ઉપર પોતે કૃપા કરેલી છે. એટલે આ બધું જ્યારે આપણે સાંભળીએ અને અથવા વાંચીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો હો, આવા પુરુષ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ, કલ્પના બહારના કે બધી પ્રકારના જે કહે છે ને શુભ ગુણોથી અલંકૃત, જેમ આપણે પેલું વાંચીએ છીએ ને કે જેણે ગુણે રીજા ગીરીધારી, એની અંદર આપણને ખ્યાલ આવે છે તો ખાલી એક ઝાંખી છે, પણ આ તો વિસ્તૃત જીવનચરિત્રથી પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે. આવા ગુરુ મને પ્રાપ્ત થયા છે એનો કેફ ચડી આવી. મુખ્ય તો એ છે કે આપણને કેફ ચડી જાય. મળ્યા મને પ્રમુખ સ્વામી સરા મારા કાચ રે આજ રે, મળ્યા મને પ્રમુખ સ્વામી સરા સ્વામી ની હે તલ ગંગા વહેતી અપરંપાર રે, પ્રમુખ સ્વામી નું અંતર અમૃત વરસે અનરાધાર રે, પ્રમુખ સ્વામી ની હે તલ ગંગા વહેતી અપરંપાર રે, પ્રમુખ સ્વામી નું અંતર અમૃત વરસે અનરાધાર રે. પ્રમુખ સ્વામી નો સુવર્ણ અવસર આવ્યો આંગણ આજ રે, સફળ થયો છે જન્મ અમારો મળ્યા રાજાધિરાજ રે, પ્રમુખ સ્વામી નો સુવર્ણ અવસર આવ્યો આંગણ આજ રે, સફળ થયો છે જન્મ અમારો મળ્યા રાજાધિરાજ રે. તો આ ચરિત્રોના આલેખનની અંદર એક પ્રકારનો અનુભવ આપણને એ ચોક્કસ થાય કે સ્વામી બાપા આપણે જાણીએ છીએ એના કરતાં પણ ઘણા વિશેષ છે. જે કંઈ પણ બધું એમના માટે લખાયું છે અને બોલાયું છે એના કરતાં પણ એમની પ્રતિભા એ ઘણી મોટી છે એનો આપણને અનુભવ થાય. અને રોજ આપણને અનુભવ તો થાય જ કે આ દુનિયાના બધા પુરુષો કરતાં સ્વામીશ્રી કંઈક જુદા છે અને એક સાચા સંત છે. અને આમ એટલો બધો નિખાલસ ભાવ એ બધું જ બાપાના જીવનમાં આપણને એ દેખાય. એટલે એમ મને તો એવું લાગે છે કે આ જે બાપાનું જીવનચરિત્ર છે ને ન ભૂતોના ભવિષ્યથી જેવું છે, કે આમ
ભૂતકાળમાંય લખાયું નથી ને ભવિષ્યમાં પણ લખાય કે ના લખાય, કારણ કે એમ ખરેખર આમ ડગલે ને પગલે આપણને અનુભવ થાય કે જુદા હતા, જે ગુણાતીત પુરુષ એની અનુભૂતિ આપણને જીવનચરિત્ર વાંચવાથી થાય છે. કે ખરેખર જેમ શાસ્ત્રીજી મહારાજ કે યોગી બાપા એમનો મહિમા કયો છે એ પ્રમાણે સર્વે સદગુણે સંપન્ન સંત છે, સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ જ છે એવો આપણને અનુભવ ડગલે ને પગલે થયા કરે. કારણ કે એમના જીવનની અંદર જે કંઈ વિશેષતાઓ આપણને દેખાય એ માનવ માત્રમાં મળવી મુશ્કેલ લાગે. આ જ્યારે એક સાથે રોજ બધું વાંચવામાં આવે ને ત્યારે આપણને આમ ખરેખર સ્વામી બાપાનો મહિમા સમજાય અને ઘણું બધું શીખવા પણ મળે અને એમનામાં ખરેખર ભગવાન પ્રગટ છે એવી પણ અનુભૂતિ એ અવારનવાર એ આપણને થતી રહે પ્રસંગોપાત. અમુક વખતે બાપા પણ જાતે પોતાની ઓળખાણ આપે, અમુક વખત આવું બધું જોતા આપણને એમના ગુણો દ્વારા પણ સમજાય કે સ્વામીશ્રી કંઈક જુદું જીવન જીવ્યા છે. પણ આપણને એમ થાય કે મને જે ગુરુ મળ્યા છે ને એ અદ્ભુત ગુરુ મળ્યા છે, એટલે આવા વિશ્વવંદે ગુરુનો હું શિષ્ય છું અને મારે પછી કઈ રીતે વર્તવું જોઈએ એ આપણને બળ મળે કે જ્યારે ગુરુ મારા આવા છે તો મારું જીવન પણ એ રીતનું મારું થવું જોઈએ, એવી પ્રેરણા પણ પ્રાપ્ત થશે. અને અત્યંત મહિમા સ્વામીનો સમજાશે કે આવા વિષમ દેશકાળની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું ને એમ લાગે છે કે આ મનુષ્ય દેહથી બીજો કોઈ કરી શકે નહીં, આ તો દિવ્ય પુરુષ છે, પણ આ તો કોઈ પણ મનુષ્ય આવી રીતે કરવા જાય તો થાય નહીં. તો આપણને એમ થાય કે જુઓ સ્વામીની અંદર ભગવાન કામ કરે છે, એમના દ્વારા શ્રીજી મહારાજ કાર્ય કરી રહ્યા છે એવી આપણને પ્રતીતિ આ જીવનચરિત્ર વાંચતા થઈ જાય. પુરુષોત્તમ અહીં પ્રગટ સદા છે અક્ષરમાં ભગતજી શાસ્ત્રીજી યોગી ગુરુવર્મા. આજ મળ્યા છે પ્રમુખ સ્વરૂપે આ ભવમાં, પ્રમુખ સ્વરૂપે આ ભવમાં, પ્રમુખ સ્વરૂપે આ ભવમાં. પુણ્ય અમારા અગણિત રટીએ, અમારા અગણિત રટીએ સ્વામી નારાયણ નામ પ્રગટ મળ્યા છે સહજાનંદ હરિ પામ્યા અક્ષરધામ. ગ્રંથ એટલો પ્રતાપ છે અને બાપાનું આખું જીવન ચરિત્ર, એમણે આખું જીવન આપણા માટે જીવ્યા છે, એમણે પોતાને એક સેકન્ડ પોતા માટે વાપરી નથી. જે દેહ ક્રિયા હોય એ પણ એમાંય કેટલાનું કલ્યાણ કરી નાખ્યું છે, એટલે બધું ટોટલ સમગ્ર આપણે જીવન આપણા માટે જ જીવ્યા છે એટલે એટલું. અને એ રીતે આપણે મહિમા સમજીને કરશું તો આપણને બ્રહ્મની સ્થિતિ આવશે. પણ એમનું જીવન બધું સમગ્રપણે જોઈએ તો બધું ઘણું બધું મળશે અને એવા પુરુષના આપણે દર્શન કેટલા ભાગ્યશાળી આપણે કેટલા ભાગ્યશાળી દર્શને દુર્લભ એમની અંગત પ્રાપ્તિ અંગત સંબંધ થવો મુલાકાત થઈ વાત કરવી એ બધું કેટલું દુર્લભ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર ખૂબ સુંદર રીતે લખાયું છે અને અત્યારે સંપ્રદાયની અંદર હજારો સંતો હરિભક્તો ખૂબ પ્રેમથી વાંચતા હોય છે અને ખૂબ સારા અનુભવ પણ તેઓને થતા હોય છે. તો આજે આપણે પૂજ્ય બે સંતોને એમના અનુભવ વિશે પૂછીશું. તો પ્રથમ આપણે પૂજ્ય પ્રબુદ્ધ મુનિ સ્વામીને પૂછીએ છીએ કે સ્વામી, તમે તો આ જીવનચરિત્ર બહુ સારું અભ્યાસકીય રીતે વાંચો છો, પ્રસંગોની નોંધ પણ કરતા હો છો, સંતો જોડે વારંવાર પ્રસંગો કહેતા હો છો, તો આ જીવનચરિત્ર આપ વાંચો છો એની પાછળ આપણને કેવા વિચારથી આપ વાંચો છો?
સ્વામિનારાયણ ભગવાને મધ્યના 58માં વચનામૃતમાં કહ્યું છે કે પોતાના ઈષ્ટદેવના જન્મથી લઈને દેહ મૂક્યા પર્યંતના જે ચરિત્ર, તેનું જે શાસ્ત્ર, તેણે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ એટલે આપણી માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનચરિત્રોનું વારંવાર વાંચન કરવું, જેથી વાંચન કરવાથી આપણી સત્સંગની દ્રઢતા થતી હોય છે. એમાં પણ મહારાજે વચનામૃતમાં કહ્યું છે, અંત્યના બીજા વચનામૃતમાં, કે પરોક્ષને વિશે પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુરૂપ હરિને વિશે થાય. તેવા આપણા પ્રગટ ગુરુરૂપ હરિ પ્રમુખ સ્વામી મહારાજ હતા, જેને આપણે ખૂબ નજીકથી નિહાળ્યા છે, માણ્યા છે, એટલે એમનું આ જીવનચરિત્ર હમણાં જ પ્રકાશિત થયું છે. વળી બાપાનો શતાબ્દી ઉત્સવ છે એટલે શતાબ્દી ઉત્સવ નિમિત્તે આ જીવનચિત્ર પ્રકાશિત થયા અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે કે દરેકે આનો વાંચન અને અભ્યાસ કરવો. એટલે આ વિચાર સાથે, મહંત સ્વામી મહારાજની આજ્ઞા સાથે અને પ્રમુખ સ્વામી મહારાજને નજીકથી નિહાળ્યા છે તો એનો આનંદ માણવા માટે આ જીવનચરિત્રનો અભ્યાસ કરવાનું મન થાય છે. પૂજ્ય ત્યાગરત્ન સ્વામીને આપણે પૂછીએ, તમે પણ જીવનચરિત્રનો અભ્યાસ સારો કરો છો, વારંવાર બધા પ્રસંગો શેર કરતા હો છો હરિભક્તો જોડે, યુવકો જોડે, સંતો જોડે, તો આ જીવનચરિત્ર વાંચતા વાંચતા તમને શું એક્સપિરિયન્સ થયા છે? આઈ થિંક ફોર એનીબડી હુ ઇઝ એકચ્યુઅલી એક્સપિરિયન્સ્ડ પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી વોઝ અ વેરી કેરિઝમેટિક પર્સનાલિટી, અને એની વન હુ કેમ ઇન ટચ વિથ હિમ not only was he inspired or motivated, but Swami's personality was very intoxicating and addictive as well. Ke Swami na sanidhya ma koi pan thoduk pan labh lido hoy to varambar eno labh levanu man thai, ane jare bapa nu jivan charitra jare apne vaanchiye chhe to you almost you're reliving all those moments that you spent with bapa. It brings that joy, it brings that sense of happiness with anybody who's actually experienced. And you, it's almost takes you back into time. Ke bapa na vakat ma uhatu. And when you read it, you actually see. You can see bapa, you can talk to bapa. And sometimes, to be honest with you, it is an emotional roller coaster. You know, you go through different experiences. You're in awe about bapa because there are some things that we never knew about him. And at the same time, you go through some emotional experiences because you start to connect with bapa. And there's also lots of joy. એટલે ફોર મી એકચ્યુઅલી આઈ એકચ્યુઅલી એન્જોય રીડિંગ ઇટ. એન્ડ નોટ ઓનલી દેટ, ઘણીવાર આપણે, અને આ વસ્તુ કેવી છે કે યુ ડોન્ટ વોન્ટ ટુ જસ્ટ, યુ નો ધેર્સ ટુ વેઝ ઓફ ઇટિંગ, આધર યુ જસ્ટ ગોબલ ઇટ ડાઉન ઓર યુ સેવર એવરી સિંગલ મોર્સલ દેટ યુ ટેક. એમ બાપાના જીવનચરિત્રમાં વાંચી નાખવું એક વસ્તુ છે, અને થોડું થોડું વાંચીને માણવું, જેમ પ્રભુ મુનિ સાહેબે કીધું, માણવું એ પણ એક બીજી વસ્તુ છે. એટલે ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ લાઈક રીડિંગ. આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ દેટ વેન યુ ડુ રીડ ટુ મેક નોટ્સ. સ્વામી છે, પ્રભુ મુનિ સાહેબે કીધું, નોટ્સ લખે છે. અને એક વખત જીવનચરિત્ર વાંચતા વાંચતા વખતે આઈ ટ્રાય ટુ મેક નોટ્સ, પછી મને વિચાર્યો, મેં કહ્યું લેમી ગો બેક એન્ડ સી કે કયા કયા નોટ્સ. એકે એક પાના ઉપર આપણે લીટી કરેલી હોય એવું લાગે છે, એટલે લખાયું પણ એટલું બધું અદ્ભુત છે. એટલે કોઈ પણ વાંચશે ને તો પાછું ઇટ ઇઝ એડિક્ટિવ, મૂકવાનું મન નહીં થાય. સુંદર વાત પૂજ્ય સંતોએ આપણને કરી. પ્રભુ મુનિ સાંઈ, તમે વાત કરી કે એક તો બાપાની આજ્ઞા તો છે જ, પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજનો સાનિધ્યનો આનંદ પણ મળે છે. તો બાપાના આ બધા પ્રસંગો તો આપણે ઘણા વર્ષોથી સાંભળ્યા જ છીએ, તો આ જીવનચરિત્ર વાંચતી વખતે એવું ના લાગે કે આ રિપીટ છે, અથવા તો તમને એવો કોઈ સ્પેશિયલ નવો પ્રસંગ સ્પર્શી ગયો આ જીવનચરિત્રના વાંચન પછી? જીવનચરિત્રના વાંચનથી આપણને બાપાનો વિશેષ મહિમા સમજાયો કે આવા હતા બાપા જેને આપણે ઓળખી ન શક્યા, અને એમના જીવનચરિત્રમાં ઘણા બધા પ્રસંગો છે આપણું હૃદય હચમચાવી નાખે એવા. 1973માં મે મહિનામાં પ્રમુખ સ્વામી મહારાજ માતર ગામે પધારેલા, ત્યાં લગ્ન નિમિત્તે બાપાને આવવાનું જવાનું થયું હતું. ત્યાં આશીર્વાદ આપ્યા પછીથી બીજે દિવસે બપોરે આરામ કર્યા પછી સ્વામી બાપા વિદાય લેવાના હતા. બાપા રૂમમાં બધી તૈયારી કરી દીધી, માથે પાઘ પહેરી લીધી, અને ગામના હરિભક્તો આવ્યા અને બાપાને ચારેય બાજુથી દંડવટ કરવા લાગ્યા, અને દંડવટ કરતાં કરતાં બાપાના પગ પકડી લીધા. હવે ગુરુને દંડવટ કરવા, ગુરુ જ્યારે આવે
બાપા આપણે ત્યાં આવે ત્યારે આપણે દંડવટ કરીએ, બાપાના દર્શન કરવા જઈએ ત્યારે આપણે દિવસ દરમિયાન દંડવટ કરીએ, બાપા આપણા ગામમાંથી વિદાય લે ત્યારે દંડવટ કરીએ, એ વાત તો બહુ સારી છે. પણ દંડવટ કરતાં કરતાં ઊભા જ ન થાય ને બાપાના પગ પકડી લીધેલા એ લોકોએ, બાપા પણ સમજે નહીં કે આ લોકો શું કહેવા માગે છે. અને પગ પકડતા પકડતા પેલા હરિભક્તોએ બાપાને કહ્યું કે સ્વામી, ફરી વખત અમારા ગામમાં લગ્ન છે અને એ લગ્નમાં આવવાનું વચન આપો તો જ અમે તમારા પગ છોડીએ. હવે આ કેવી માગણી કહેવાય? આદર્શ જીવન સ્વામી લખે છે કે આને પગે પડ્યા કહેવાય કે માથે પડ્યા કહેવાય? હવે ગુરુ પાસે તો દાસભાવ હોવો જોઈએ. નિષ્કળ સ્વામી કહે છે કે સખી હું પદ હારીને હાલીએ, એની પાસે તો પોતાનું કોઈ મમત્વ રાખવું ન જોઈએ. પણ આમણે તો મમત્વ નહીં પણ બાપા ઉપર આમ અધિકાર જમાવ્યો, એટલે બાપાએ છતાં પણ કોઈ પણ પ્રકારના કંટાળા વગર બાપાએ પૂછ્યું કે કઈ તારીખ છે? એટલે એમણે તારીખ કહી. એટલે સ્વામીશ્રીએ કહ્યું કે આ તારીખે તો અમે ખાસ્સા દૂર છીએ, અમારો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, હરિભક્તોએ બધી તૈયારી કરી દીધી છે. તો કે ના બાપા, તમારે આવવું જ પડે, તમે આવવાનું વચન આપો તો જ અમે પગ છોડીશું. આજુબાજુ ઊભેલા બધા માણસ સંતો હરિભક્તોને આમ કંટાળી ગયા કે આ કેવી માગણી કરે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ નામ કોનું, જરા પણ કંટાળ્યો વગર, અણગમો બતાવ્યા વગર એમને સમજાવી અને વચન આપીને પછી બાપા ત્યાંથી વિદાય થયા. તો આ ભક્ત વત્સલતા બાપાની હતી. દુનિયામાં આવા ગુરુ મળવા બહુ દુર્લભ છે. તો એના જીવન ચરિત્રની અંદર બાપાની આ ભક્ત વત્સલતાના દર્શન થાય છે. બાપાનું આ જીવનચરિત્રમાં આપણે જોઈએ વિચરણ જે રીતે કર્યું છે, એ વિચરણ તો બાપા દેહભાવ નથી એ આપણને ખબર પડે. તદુપરાંત બાપાનું અહમ શૂન્યતા, બાપાની દાસત્વ ભક્તિના દર્શન થાય છે. પહેલો ભાગ તમે વાંચો તો આદર્શ સેવક પ્રમુખ સ્વામી મહારાજ. આદર્શ સેવક તો ખરા જ, પણ સાથે સાથે આ ગુરુ ભક્તિ, યોગીજી મહારાજની રુચિ પ્રમાણે એમણે કેવી રીતે સેવા કરી છે એ જો આપણે વાંચીએ તો આપણને પણ અંતર્દૃષ્ટિ થાય કે આપણે આવા આદર્શ ભક્ત આપણે થવાનું છે. બહુ સરસ સ્વામીએ પ્રસંગ કહ્યો. આવા તો ઘણા બધા પ્રસંગો આપણે પૂર્વે જાણતા પણ નહોતા એવા જીવનચરિત્રમાંથી મળે છે. તો ત્યાગરત્ન સ્વામી, તમે પણ આ જીવનચરિત્રનું વાંચન કર્યું, તો આવો કયો પ્રસંગ તમને અત્યંત સ્પર્શી ગયો છે? અત્યંત કયો સ્પર્શી જાય એ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, કારણ કે એટલા બધા એવા બધા પ્રસંગો છે. પણ હમણાં જ થોડા વખત પહેલાં એક વાંચ્યો પ્રસંગ બહુ સ્પર્શી ગયો. સ્વામી વિચરણમાં હતા અને રસ્તામાં એક નાનકડો બાળક, રામુ પટેલ કરીને બાળક, એને બાપાના દર્શન કર્યા. એટલે હી જસ્ટ વેન્ટ સ્ટ્રેટ અપ ટુ બાપા એન્ડ બાપાને કીધું કે મારા ગામમાં પધરામણી કરશો. બાપા આટલા એક્સેસિબલ હતા. હી વોઝ 1973નો પ્રસંગ છે, લગભગ માર્ચ મહિનાનો પ્રસંગ છે. એટલે તે વખતે ગરમી પડતી, સેલવાસ બાજુમાં જ સ્વામી વિચરણમાં હતા. એન્ડ પછી ત્યાં આજુબાજુમાં જે કાર્યકરો હતા કે સ્વામી એના ગામમાં તો ગાડી પણ નથી જતી, તો સ્વામી કે આપણે જવું જ છે. અને ઓલા બાળકને પ્રોમિસ આપી કે હું આવીશ. અને પછીથી તો એક વખત સ્વામી એની સાથે ગયા અને એ લોકો વાઘછીપા કરીને ગામ છે ત્યાં સુધી પહોંચ્યા. ધ કાર કુડ નોટ ગો એની ફર્ધર, એટલે બાપા ગોટ આઉટ ઓફ ધ કાર અને આગળ ઓલો બાળક ચાલતો જાય એન્ડ હી ઇઝ લીડિંગ ધ વે, અને બાપા પાછળ ચાલતા ચાલતા જાય છે. કારણ કે એક નાનકડી કેડી હતી એટલે ગાડું પણ ના જઈ શકે એવી જગ્યા હતી. પણ સ્વામી ચાલતા ચાલતા ક્રોસ જાય છે ને, વચ્ચે નદી આવે છે, શેલો નદી હતી. તો પછીથી નદી ક્રોસ કરવાની એટલે બધા મૂંઝાય કે શું કરવાનું છે. પણ બાપાએ તેમની જે મોજડી હતી, મોજડી ઉતારી, હાથમાં લીધી, ધોતિયું થોડુંક ઊંચું ખેંચી, એન્ડ હી ક્રોસ્ડ ધી વેડ અક્રોસ ધ રિવર. એવી રીતે પછી સામે કિનારે પહોંચ્યા તો એક ગાડાવાળો એક ભાઈ હતો, નામ ભૂલી ગયો, ધનસુખ કેવું કંઈક મને ભૂલી ગયો નામ. પણ ત્યાં પહોંચ્યા પછી પેલા બાળકે કીધું કે અમારા સ્વામીજી છે તો તમે લઈ જશો? તો એના હૃદયની અંદર પણ ભગવાન વસ્યા છે, તો એને કીધું હા લેટ્સ ગો. તો બાપા પછી એ ગાડામાં બેઠા અને એવું લખ્યું છે પરાળ ઉપર, એટલે સ્ટ્રો હે ઘાસ ઉપર સ્વામી બેઠા અને બાજુમાં ઓલા બાળકને બેસાડ્યો. પછી બાપાએ રામુને કીધું કે આપણે જઈએ છીએ રસ્તામાં, તો જે જે ગામ આવે ને તારે મને કહેવાનું કે કયું ગામ આવ્યું અને શું છે વિશેષતા. તો ઓલો બાળક એની કાલી ગાલી બેસી, 12 વર્ષનો છોકરો હતો, એની સામાન્ય ભાષાની અંદર બાપાની બધી વાત એને કરી. એમ કરતાં કરતાં 8 કિલોમીટર પસાર થયા અને પછીથી સ્વામી ઉતર્યા તો એને આંગળી ચીંધીને બતાડ્યું કે સ્વામી આ મારી ઝૂંપડી. અને એમ કરીને એના કુટીર, એને કુટીર, એના ઘરની અંદર સ્વામી ગયા. પણ સ્વામી બહુ પ્રેમથી પછી સ્વામીએ એના ઘરમાં રહીને આરતી ઉતારી,
એની પાસે આરતી, છોકરાઓ પાસે ઠાકોરજીની આરતી ઉતાવળાવી. એટલું જ નહીં, પછી સ્વામીએ છોકરાને, રામુને કીધું કે હવે તું ચાંદલો કર, એટલે પછી એને ચાંદલો કર્યો, પછી બાપાએ એને ચાંદલો કર્યો, એમ કરીને. અને પછી ઓલો પ્રસાદ લઈ આવ્યો, બિચારા કંઈ વિશેષ હતું નહીં પણ સામાન્ય પ્રસાદ લઈ આવ્યો, પણ બાપાએ એ પણ ઠાકોરજીને ધરાવીને અંગીકાર કર્યો. એક હરિભક્ત માટે, એક નાનકડા બાળક માટે પણ સ્વામી આટલું બધું કરી શકે છે. આદર્શીય સાંઈ મનન બહુ સરસ આપે છે એમાં કે આ પધરામણીમાં કોઈ વિશેષતા, કોઈ ફોટોગ્રાફર્સ નહોતા કે કોઈ આમ પ્રસિદ્ધિ થવાની તેવું કોઈ નહોતું. આ પધરામણીમાં કે એટલી મોટું ડોનેશન નહોતું મળવાનું, કાંઈ નહોતું મળવાનું. લોકોના મતે તો એવું જ લાગે કે ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ આવી પધરામણી, પણ સ્વામીના ઈરાદામાં કંઈક જુદું જ હતું. અને હી લીવ્સ ઇટ એઝ અ રિડલ, કે ઇટ ઇઝ અ બિગ રિડલ કે વાય સ્વામી ડીડ સચ પધરામણીઝ. પરંતુ સ્વામીનો જે એક જીવનનો ધ્યેય હતો કે બીજાના સુખમાં આપણું સુખ, અને કેમ કરીને લોકો ભગવાન તરફ વળે, એ હેતુ દેખાય છે. એ જ પ્રસંગની અંદર, એ જ ગામની અંદર સ્વામી જેવા ઘરની બહાર નીકળે છે તો ત્યાં એક હનુમાનજીનું એક મંદિર હતું, એટલે સ્વામી ત્યાં દર્શન કરવા માટે ગયા. તો જે મૂર્તિ હતી ને, મૂર્તિ ઉપર એટલું બધું સિંદૂર ને બધું લગાડેલું અને મૂર્તિ ગંદી થઈ ગઈ હતી, એટલે ગામના લોકોને સ્વામી પછી થોડુંક સલાહ આપી અને સૂચન આપ્યું કે આ મૂર્તિ તમારે સ્વચ્છ રાખવી જોઈએ, એમ કરીને એની પ્રેરણા આપી. એટલામાં તો ગામના લોકો ભેગા થઈ ગયા. તો સ્વામી, અનપ્લાન્ડ પધરામણી હતી, પરંતુ ત્યાં ગામના લોકો ભેગા થઈ ગયા. એક કલાક બાપાએ સભા કરી, સભા કરીને સ્વામીએ બધાને વ્યસન મુક્તિની વાતો કરી, અને એ વાત કરી અને પછી ગામમાંથી છૂટા પડ્યા. પણ આપણને ખ્યાલ આવે કે જસ્ટ વન ઇવેન્ટ હેડ મલ્ટિપલ ઇફેક્ટ્સ ઓન ઇટ. આ ખાલી એક જ દિવસ, એક જ દિવસનો, એક ગામનો એક પ્રસંગ, આવા તો કેટલા પ્રસંગો બન્યા છે. અને જીવનચરિત્ર જેમ જેમ વાંચે છે ને, વી આર જસ્ટ લેફ્ટ ઇન ટોટલ ઓ કે સ્વામીની કરુણા અને સ્વામીની જે સત્સંગ વધારવાની જે ભાવના દેખાય છે, એ આ પ્રસંગની અંદર આપણને પણ દેખાય છે. ખરેખર પૂજ્ય સંતોએ આપણને જે વાત કરી, આવી અનુભૂતિ જેને જેને પણ જીવનચરિત્રનું વાંચન કર્યું છે એ બધાને થાય છે કે અમુક પ્રસંગો તો આપણે જાણ્યા પણ ન હોય, અમુક કદાચ જાણેલા હોય પણ એની ડિટેલ્સ બધી અંદર જ્યારે વાંચીએ ત્યારે બાપાનો વિશેષ મહિમા સમજાય. હમણાં જ અમારી સંતોની એક સભામાં પૂજ્ય વિવેક સાગર સ્વામી બોલ્યા કે હું 42 વર્ષ બાપાની ભેગો ફર્યો પણ જીવનચરિત્ર વાંચ્યા પછી મને બાપાનો વધારે મહિમા સમજાયો. તો જો દરેકનો આવો અનુભવ છે, સંતો હરિભક્તો દરેકનો, તો આપણે બધા પણ આજે એવો સંકલ્પ કરીએ કે પૂજ્ય સંતો આવો દાખલો કરીને આવું સુંદર પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર લખ્યું છે તો આપણે પણ એનું નિયમિત વાંચન કરીએ અને પ્રસંગોમાંથી પ્રેરણા લઈ આપણા જીવનને પણ ઉન્નત બનાવી શકીએ. એ જ મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Pramukh Swami Maharaj's Jivan Charitra is currently being read by thousands of sadhus and devotees around the world. However, the person who has been the most enthusiastic in reading and listening to this scripture is none other than Mahant Swami Maharaj himself. His eagerness, his passion, and his devotion in reminiscing the divine incidents of his guru are unwavering and astounding. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ જીવનચરિત્રના લેખન કાર્યમાં મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, કારણ કે તેઓએ આજ્ઞા કરી, આશીર્વાદ પણ એવા આપ્યા, અને એને કારણે જ આખું આ કાર્ય બધું ખૂબ જ સારી રીતે સંપન્ન થયું. તો આ રીતે એમના તો જેટલા આપણે ઋણી રહીએ એટલા ઓછા, કે એમણે જ પોતે સમયે સમયે એવી પ્રેરણા કરતા ગયા. બે એકવાર એમણે પત્રો લખીને પણ એવું પ્રોત્સાહન આપ્યું કે સ્વામી બાપાનું આ કાર્ય છે તે સારામાં સારી રીતે પૂર્ણ થાય. તો આ રીતે ઘણા બધા એમના તો કાર્યો હોય પણ એમાં પણ આવું પત્ર લખી લખીને આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે. વળી જ્યારે જ્યારે પણ જીવનચરિત્રનું પ્રકાશન થવાનું આવે ત્યારે આપણે આગળ એમના આશીર્વચન પણ મૂકીએ છીએ, તે આશીર્વચન પણ ખૂબ જ ઉત્સાહથી, બાપાનો મહિમા એ પ્રસરતો હોય ત્યારે એમાં તેઓ તો અત્યંત રાજી હોય જ, એટલે પોતાનો જે કંઈ શિડ્યુલ હોય એમાં પણ એડજસ્ટ કરી અને પોતે ખાસ આ જીવનચરિત્ર માટે આશીર્વાદ પણ એવા ઉચ્ચારીને મોકલાવે જેથી સર્વ હરિભક્તોને, ગુણભાવ્યોને પણ એના શ્રવણનો, દર્શનનો બધો લાભ મળે. એ ઉપરાંત જ્યારે જ્યારે પ્રત્યક્ષ રૂપે મળવાનું થાય ત્યારે સ્વામી શ્રી સમક્ષ આ કાર્યમાં સંકળાયેલા બધા સંતો એ કાર્યનું રિપોર્ટિંગ કરતા,
કે કેવી રીતે બધી કાર્યવાહી ચાલે છે. તો મોહન સ્વામી મહારાજ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ 15, 20, 25, 30, 35 મિનિટ સુધી આ બધી કાર્યવાહી અમને પોતે સાંભળી અને સંતોને પણ પ્રોત્સાહિત કર્યા છે. તો આવું પણ 2-4 વાર મિટિંગોનો લાભ એમણે સંતોને આપી અને બધાને ખૂબ જ આવી રીતે પ્રેરણા પૂરી પાડી, માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહન પણ આપ્યું. એ ઉપરાંત જે કોઈ આ કાર્યમાં બધા સંકળાયેલા હોય સંતો, તો એમને યાદ કરી કરીને પ્રસાદ પણ મોહન સ્વામી મહારાજ આપે. આ સેવા બધા સંતો કરતા હોય તો એવો એમનો રાજીપો પણ આ બધા સંતો ઉપર એમણે ખૂબ વરસાવ્યો છે. તો આ રીતે પત્ર દ્વારા, પ્રસાદ દ્વારા, પ્રસાદ એટલે આશીર્વાદ પણ સમજવાના, તો એ બધી રીતે એમણે ખૂબ જ પ્રોત્સાહન અને પ્રેરણા એ સંતોને આપી, શક્તિ એવી આપી, મનની અંદર એવી સ્ફૂર્ણાઓ સમયે સમયે કરતા રહ્યા જેથી પંથ આગળ અને આગળ ખુલતો ગયો. તો આ રીતે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે પહેલેથી જ ખૂબ જ આવી રીતે આ કાર્યની અંદર સૌને પ્રોત્સાહન આપીને ખૂબ જ બળ આપ્યું છે, એમના આશીર્વાદ સતત વરસાવતા રહ્યા છે. જ્યારે જ્યારે પણ આ જીવનચરિત્રની સાથે સંકળાયેલા સંતો એકલ દોકલ પણ મળે તો પણ આ બાબતની તેઓ પૂછપરછ કરે અને બધાને આશીર્વાદ આપે. તો આ રીતે એમની જ પ્રેરણાથી, પ્રોત્સાહનથી આ કાર્ય ખૂબ જ સારામાં સારી રીતે ચાલ્યું. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી નેનપુર પધાર્યા પછી થોડા બીમાર પડ્યા હતા એટલે સ્વામીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, અને પછી એપ્રિલની 5મીએ જ્યારે સ્વામીને સારું થયું એટલે પછી ફરી અહીં નેનપુર લાવવામાં આવ્યા. પણ અહીં નેનપુર રહ્યા ત્યારે પણ વીકનેસ ને બધું તો થોડું થોડું ચાલુ જ હતું, સંપૂર્ણ રિકવર થયા નહોતા, એટલે છતાં અહીં આવીને પણ આરામ જ કરતા હતા. એ વખતે એપ્રિલની 10 તારીખે સ્વામીએ સામેથી કહ્યું કે મારે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર સાંભળવું છે, અને એ દિવસે સ્વામીએ ચાલુ કર્યું સાંભળવાનું. એ વખતે લગભગ 5 ને 8 થયા હશે. એ વખતે સ્વામીએ 5 ને 8 સાંજના ચાલુ કર્યું, તે છેક 6 વાગ્યા સુધી ચાલુ કર્યું, અને પછી તો રોજ ચાલુ થવા લાગ્યું. એટલે સ્વામી સામેથી પછી યાદ કરાવે કે જીવનચરિત્ર મૂકો. સ્વામી પારાયણ એવો શબ્દ વાપરતા કે પારાયણ મૂકો. એટલે આવી રીતે સ્વામીએ પછી રોજ લગભગ નિત્ય ક્રમમાં જ આવી ગયું, અને સ્વામી પછી રોજ જીવનચરિત્ર એ રીતે સાંભળવા લાગ્યા. અને સ્વામીએ પછી એક હવે નિયત એટલે ફિક્સ સમય કરી રાખ્યો છે કે સ્વામી રાત્રિ ભોજન લે અને પછી ચેષ્ટામાં બિરાજે, ચેષ્ટા પૂરી થાય પછી સ્વામી અચૂક કે સેવકોને કે જીવનચરિત્ર મૂકો. એટલે સ્વામી સોફા પર બિરાજમાન હોય અને એકદમ એકાગ્ર ચિત્તે બીજું બધું ભૂલી જાય અને એક જીવનચરિત્રો પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોમાં એ પોતે સરી પડે એવું આપણે સ્પષ્ટ જોવા મળે, અને એ રીતે એકાગ્ર ચિત્તે એકાગ્ર મને જીવનચરિત્ર સાંભળે. તાળી વગાડતા અક્ષરધામમાં જઈશું. વેરી તળાવેથી રાત્રે 8 વાગે મંદિરે પધારેલા સ્વામીશ્રી અક્ષરદેરીની પ્રદક્ષિણા ફરી સભામાં બિરાજ્યા. અહીં વંચાતા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ પર વચ્ચેથી જ વાત ઉપાડતા તેઓએ જણાવ્યું કે સત્પુરુષ આપણો આત્મા છે તે મનાવવું જોઈએ, એને ને ભગવાનને સંબંધ છે, તેથી એના પ્રસંગે આપણને ભગવાનના દર્શન થાય છે. આપણે અહમ મમત્વમાં રહી જઈએ છીએ પણ ભગવાન ભજવા સિવાય બીજું મમત્વ ન હોવું જોઈએ. એપ્રિલની 13 તારીખ એ વખતે સ્વામી ચેષ્ટા પૂરી કરી દીધી અને થોડું વહેલું હતું, 9:30 વાગ્યા હતા, એટલે થોડી વીકનેસ ને એ બધું તો જણાતું હતું. એટલે પછી શ્રુતિપ્રિય સ્વામીએ સહેજે કહ્યું, કેમકે સ્વામીએ કીધું પારાયણ સાંભળવી છે એટલે જીવનચરિત્ર સાંભળવું છે, એટલે શ્રુતિપ્રિય સ્વામીએ સહેજે કહ્યું કે સ્વામી આપણે બેઠા બેઠા કરતાં સૂતા સૂતા સાંભળીએ. એટલે સ્વામીએ આમ અકળાઈને છણકો કર્યો આમ હાથેથી, એટલે અમને બધાને ખબર પડી ગઈ કે બેઠા બેઠા નથી સાંભળવું અને સૂતા 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 નથી સાંભળવું, બેઠા બેઠા સાંભળવું છે. અને પછી પોતે એકદમ ટટ્ટાર થઈને એકાગ્ર ચિત્તે પછી જીવનચરિત્ર સાંભળ્યું. એટલે ઘણીવાર સેવકોને એમ
સ્વામીની પરિસ્થિતિ જોતા એવું આમ દયા આવે કે કદાચ થાક્યા છે તો સૂતા સૂતા સાંભળે, તો સૂતા સૂતા સાંભળતા સાંભળતા પછી સૂઈ જાય. પણ સ્વામીના મનમાં કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર છે એ રીતે ના સંભળાય, એકદમ ટટાર થઈને અને એકાગ્ર મને સાંભળવાનું. જેમ મહારાજે મધ્યના 29મા વચનામૃતમાં કહ્યું છે કે ગમે એમ કરીને રોગાદિકથી પીડાતો હોય પણ આવો કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો પોતાને જાણે કંઈ રોગાદિક છે જ નહીં એવું આવીને ઊભું રહે, ને એ રીતે પોતે કથા પ્રસંગમાં પોતે કરે અથવા સાંભળે. તો આમાં પણ આપણે સ્પષ્ટ દેખાય કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્રની જ્યારે વાત આવે તો એકદમ પોતાને કંઈ રોગ છે, વીકનેસ છે, બીમારી છે એવું કોઈને કંઈ અનુભવ જ ના થાય અને એટલા આમ ફ્રેશ થઈને સાંભળતા હોય એવું આપણે સૌને અનુભવ થાય. એપ્રિલની 14 તારીખ હતી અને સ્વામીએ ચેષ્ટા પછી જીવનચરિત્ર સાંભળવાનું ચાલુ કર્યું. લગભગ 9:30 થી 9:55 સુધી જીવનચરિત્ર સાંભળ્યું સ્વામીએ અને એક આખો ટ્રેક પૂરો થઈ ગયો. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી જીવનચરિત્રમાં જુદા જુદા ટ્રેક છે, એટલે એક આખો ટ્રેક પૂરો થયો એટલે પછી મેં જીવનચરિત્ર બંધ કર્યું. એટલે મેં કીધું હવે આપણે સૂઈ જઈએ સ્વામી. એટલે સ્વામીએ સીધું અકળાઈને કહ્યું કે આખી રાત મારે કરવાનું શું? એટલે સ્વામીનો ભાવ હતો કે મારે હજુ વધારે જીવનચરિત્ર સાંભળવું છે. એટલે રુચિ જાણીને પછી ફરી ચાલુ કર્યું અને સ્વામી તો એકદમ ભાવમાં જીવનચરિત્ર સાંભળવા લાગ્યા અને હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. જીવનચરિત્રો એકદમ માણતા હતા અને સમયનું ભાન ભૂલી ગયા હતા, કારણ કે પછી સાંભળતા સાંભળતા તે છેક 10:45 સુધી સ્વામીએ સાંભળ્યું, 10:45 સુધી. અને પછી સ્વામીએ કીધું હવે બંધ કરો અને પછી સ્વામીએ સમય સામું જોયું તો સ્વામીને આશ્ચર્ય થયું. સ્વામી કે મને એમ કે 10:30 જ થયા હશે. એટલે સ્વામી આમ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોમાં ખરેખર ખોવાઈ જતા હોય, સમયનું ભાન ભૂલી જતા હોય એવો આપને અનુભવ થાય. મેની 5મી તારીખ હતી અને એ દિવસ મુંડનનો દિવસ હતો. એટલે સ્વામી મુંડનમાં જતા હતા ત્યારે સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને મુંડન દરમિયાન જીવનચરિત્ર સાંભળવું છે તો પછી એ રીતે વ્યવસ્થા કરીને એ રીતે જીવનચરિત્ર મૂકીએ. એટલે સ્વામીએ કીધું ના, મજા નહીં આવે, એ તો એક્સક્લુસિવ. એટલે કે જીવનચરિત્ર સાંભળવાનું હોય તો એમ એક્સક્લુસિવ ટાઈમ આપવો પડે અને એકદમ શાંત ચિત્તે અને એકાગ્ર મને સાંભળવાનું હતું. એટલે કે મુંડન વખતે મજા નહીં આવે. એટલે પછી એ વખતે તો ના લીધું, પછી મુંડન પૂરું થયું, સ્નાન વિધિને બધું પૂરું થયું પછી જેવા સ્વામી બાથરૂમમાંથી બહાર આવ્યા એટલે મેં આંગળી ચીંધી, એટલે પોઈન્ટ કર્યું પલંગ તરફ આંગળી ચીંધી અને પછી બેડરૂમમાં સોફો પણ છે જ્યાં સ્વામી જીવનચરિત્ર સાંભળે છે એ તરફ પણ આંગળી ચીંધી. એટલે સ્વામીએ સમજી ગયા અને સ્વામીએ કીધું સોફા તરફ સ્વામીએ આંગળી ચીંધી. એટલે પછી અમે સમજી ગયા કે સ્વામીનું જીવનચરિત્ર સાંભળવું છે એટલે સોફા પર બેસશે. એટલે પછી સ્વામી સોફા પર બેઠા અને એ વખતે લગભગ સમય હતો 10:18, રાત્રે 10:18 થયા હતા. અને પછી સ્વામીએ જીવનચરિત્ર સાંભળવાનું ચાલુ કર્યું, તે છેક 11 વાગ્યા સુધી સ્વામીએ જીવનચરિત્ર સાંભળ્યું. આમ મોડું થયું હતું, મુંડન હતું, એવો ભીડો પણ હતો સાથે, છતાં પણ આવી રીતે સ્વામી ખટકો રાખી અને જીવનચરિત્ર અચૂક સાંભળતા. ઘણીવાર આપને એવું થાય કે વચ્ચે વચ્ચે કહીએ સ્વામીને કે સ્વામી હવે પૂરું કરો, પણ 2-3 વાર એવા અનુભવ થયા સ્વામી આમ એવી દ્રષ્ટિ કરે ને, એવો છણકો કરે ને, એવા અકળાયને કે પછી આપણે બીજી વાર જઈએ નહીં. એટલે પછી સ્વામી જ જાતે કે હવે બંધ કરો. એટલે એ રીતે કોઈ હિંમત ન કરી શકે કે એમ વચ્ચે જઈએ અને સ્વામીને આમ રોકીએ. એટલે એ રીતે સ્વામીએ આ મુંડનના દિવસે પણ ખૂબ એકાગ્ર મને જીવનચરિત્ર સાંભળેલું. એટલે કથાનો કેવો ઈશક છે સ્વામીનો એ આપને સ્પષ્ટપણે જોવા મળે. મેની 22 તારીખ હતી અને ચેષ્ટા પહેલાં એક ફોન કોલ થયો હતો, એમાં એક હરિભક્તને ઊંઘ આવતી નથી. એટલે સ્વામીને પૂછવામાં આવેલું કે સ્વામી ઊંઘ આવે એની માટે મારે શું કરવું, ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર વાંચવું. એટલે એ રીતે ઉપાય તો આપી દીધો. પછી જો ફોન પૂરો થયો એટલે પછી પૂછ્યું સ્વામીને કે સ્વામી આપણે કહ્યું કે પ્રમુખ સાહેબ મારનું જીવનચરિત્ર સાંભળવું અથવા વાંચવું તો ઊંઘ આવી જશે,
પણ એમાં તો વધારે જાગૃત રહેવા એવું લાગે છે. એટલે સ્વામીએ સહેજે કહ્યું કે એ જાગૃતિ સારી, પણ થાક્યા પાક્યાની જાગૃતિ એ જાગૃતિ ખરાબ. એટલે આમ પ્રમુખ સાંઈ મહારાજનું જીવન ચરિત્ર સાંભળતા સાંભળતા જો મોડી રાત સુધી પણ જાગૃત રહેવાય તો એ જાગૃતિ સાર્થક ગણાય, પણ પેલી જે બીજી બધી થાકિયા પાકિયાની જાગૃતિ એ ખરાબ કહેવાય. પણ આમ પ્રમુખ સાંઈ મહારાજે પ્રમુખ સાંઈ મહારાજનું જીવન ચરિત્ર સાંભળવું એ બધાનો ઉપાય હોય, અને બધા ઉપાય એમાંથી મળી જ જતા હોય છે. એટલે એ રીતે સ્વામીએ આ પ્રમુખ સાંઈ મહારાજનું જીવન ચરિત્ર સાંભળવા કહ્યું હતું. મેની 30 તારીખે સ્વામીએ પહેલા ભાગનું જીવન ચરિત્ર આખું સંપૂર્ણ પૂરું કરી દીધું. સમય હતો લગભગ 10:05, એટલે મને તો એટલો ઉત્સાહ હતો કે સ્વામીએ પહેલો ભાગ આખો પૂરો કરી દીધો સાંભળવાનો. અને મેં તો જીવન ચરિત્ર પૂરું થયું એટલે પછી સ્વામીને મેં કહ્યું કે સ્વામી આખું જીવન ચરિત્ર પૂરું કરી દીધું આપે સ્વામી. એટલે મને એમ કે સ્વામીએ કંઈક ઉત્સાહ બતાવશે, પણ સ્વામીએ તો કોઈ કાંઈ ઉત્સાહ કે એવું કંઈ બતાવ્યું જ નહીં. અને સ્વામીએ સીધું પૂછ્યું, બીજો ભાગ છે? એટલે બીજા ભાગની ઓડિયો છે? એટલે મેં કીધું હા છે ને. સ્વામી કે એ વગાડો, ટાઈમ છે હજુ. એટલે પછી એ સીધી એ વગાડી. એટલે આમ આપણે દેખાય કે સ્વામીને આમ જીવનચરિત્ર પૂરું થઈ ગયું તો આમ હવે બસ આજે આટલું રાખીએ એવું નહીં, પણ સ્વામી કે ટાઈમ છે તો હજુ જીવનચરિત્રોના ચરિત્રો પ્રમુખ સાંઈ મહારાજના ચરિત્રો હજુ વધારે સાંભળીએ. એટલે આમ કે કથા કીર્તનમાં સ્વામીને કોઈ દિવસ તૃપ્તિ એ થતી જ નથી, એવી રીતે બીજા ભાગ જ્યારે પૂરો થયો આખો પ્રમુખ સાંઈ મહારાજના જીવનચરિત્રનો બીજો ભાગ સ્વામીએ જ્યારે સંપૂર્ણ પૂરો કર્યો ત્યારે પણ મને તો એકદમ ઉત્સાહ હતો કે વાહ બીજો ભાગ પૂરો થઈ ગયો. એટલે જેવું પૂરું થયું એટલે મેં સ્વામી કીધું સ્વામી આપે બીજો ભાગ પણ પૂરો કરી દીધો. એટલે ત્યારે પણ સ્વામીએ કંઈ ઉત્સાહ કે એવું કંઈ બતાવ્યું નહીં, અને સ્વામીએ કે આગળ ચાલુ રાખો હજુ આપણી પાસે ટાઈમ છે. એટલે આમાં આપણે સ્પષ્ટ ખબર પડે કે સ્વામીને પ્રમુખ સાંઈ મહારાજનું જીવન ચરિત્ર પૂરું કરવામાં તાન નથી, પણ પ્રમુખ સાંઈ મહારાજના જે ચરિત્રો છે એ સાંભળવામાં, પ્રમુખ સાંઈ મહારાજનો મહિમા જાણવામાં એમાં એમને વધારે તાન છે. જુલાઈની 10 તારીખ હતી અને એ દિવસે સ્વામીએ જીવનચરિત્ર પૂરું કર્યું અને આ જીવનચરિત્ર શ્રવણ કરવાનું પૂરું થયું એટલે પછી સ્વામીએ મને કહ્યું કે આ તો બધું હતું જ ગઈકાલે, એટલે મારી કંઈક ભૂલ થઈ ગઈ હતી એટલે ફરીવાર આવી ગયું હતું. પછી સ્વામી કહે પણ વાંધો ને, આ બધું ફરી સાંભળ્યું તો આપણું પાક્કું થયું એમ. એકના એક ચરિત્રો સાંભળવામાં પણ સ્વામીને કોઈ દિવસ કંટાળો આવતો નથી, એ આમાંથી દેખાય આપને. સ્વામી આપ જીવનચરિત્ર સાંભળો છો છેલ્લા 2 દિવસથી ખૂબ સુંદર રીતે આપણે સાંભળી રહ્યા છીએ પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજના જીવનચરિત્ર અંગે. ખરેખર ધીસ ઇઝ અ ડોક્યુમેન્ટેશન ઓફ દિવ્યનથી, કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ એવા દિવ્ય પુરુષ હતા અને એમનામાં અનંત ગુણો હતા. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહ્યું છે, 3જા પ્રકરણની વાત, કે ભ્રમરૂપ થવાનો ઉપાય શું છે? તો આવા સાધુ એટલે ગુણાતીત સત્પુરુષ, કે આવા સાધુને ભ્રમરૂપ જાણીને મન કર્મ વચને એમનો સંગ કરે તો જીવ ભ્રમરૂપ થઈ જાય. તો સત્પુરુષના ગુણો આપણા જીવનમાં આવે એ જ આપણો જીવનનો હેતુ છે. કારણ કે આપણે માયાથી પર કે ભ્રમરૂપ કે અક્ષરરૂપ થવું છે તો આ જીવનચરિત્ર દ્વારા આવા અનેક ગુણો એનો ખ્યાલ આપણને આવે
અને ખ્યાલ હોય તો પછી ધીરે ધીરે આપણા જીવનમાં એ ગુણો પણ આવી શકે, અને જેમ સત્પુરુષ માયાથી પર છે એમ આપણે પણ માયાથી પર થઈ શકીએ. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં આપણે જોઈએ તો હર્ષદ કાકા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એમણે જે જીવનચરિત્રો લખ્યા યોગીજી મહારાજની આજ્ઞાથી, સૌ પ્રથમ ભગતજી મહારાજ એક ભાગ, પછી શાસ્ત્રીજી મહારાજના બે ભાગ, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનું સાંઈના બે ભાગ, અને ભગવાન સ્વામિનારાયણના શરૂઆતમાં ચાર ભાગ હતા અને પછી એમના પાંચ ભાગ કર્યા હતા. તો હર્ષદ કાકાએ આ બધું લખાણ કાર્ય કર્યું. તો સંત સ્વામી કહેતા કે હર્ષદભાઈએ જે સંપ્રદાયની મહાન સેવા એવી કરી છે કે જ્યારે ધામમાં જશે ત્યારે શ્રીજી મહારાજ ઊભા થશે અને ઊભા થઈને એને ભેટશે કે આવું સર્વોપરી કાર્ય કર્યું. તો જીવનચરિત્રમાં આ જે લખાણ જે છે ને, ઇટ ઇઝ નોટ જસ્ટ લખાણ, પણ એમાં ભગવાન સ્વામિનારાયણ હોય કે આપણા ગુરુઓ હોય, એમના જીવન અંગે અને એમના જે અનંત ગુણો એ બહાર આવે છે. એવી રીતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવનચરિત્ર લખ્યું, એ તો છ ભાગ. એ પણ બાપા ખૂબ રાજી થયા હતા પ્રમુખ સ્વામી મહારાજ કે ઈશ્વર સ્વામી ઉપર યોગી બાપાની દ્રષ્ટિ પડી ગઈ હતી અને દ્રષ્ટિ દ્વારા આ બધું સરસ લખાણ કાર્ય થઈ ગયું. અને અત્યારે આપણે જોયું ગઈકાલે અને આજે કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બીજા સદગુરુ સંતો એમના માર્ગદર્શન દ્વારા અને પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી આ સુંદર કાર્ય પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કર્યું, તો મહાન સ્વામી મહારાજનો સંપૂર્ણ રાજીપો પ્રાપ્ત થયો છે. અને આપણે અત્યારે સાંભળ્યું કે મહાન સ્વામી મહારાજ પણ દરરોજ, હવે એમને ક્યાં કંઈક બાકી છે, પણ દરરોજ આવી રીતે આ જીવનચરિત્રનું શ્રવણ કરી રહ્યા છે અને ત્રણે ત્રણ ભાગ પૂરા થઈ ગયા એટલે ફરી શરૂ થઈ ગયું. એટલે આપણને દેખાય કે કેવો ખટકો છે, એમને તો જરૂર નથી, છતાં પણ આ રીતે પ્રમુખ સ્વામી મહારાજનું એવું દિવ્ય જીવન. પ્રમુખ સ્વામી મહારાજ દિવ્ય અને ભવ્ય હતા, એનું જીવન દિવ્ય અને જીવન ભવ્ય, અને એનું જીવનચરિત્ર આપણે જોઈએ છીએ. હજુ તો ત્રણ ભાગ પાર પડ્યા છે, હજુ તો બીજા 10 બાકી છે. આપણા મોટા ભાગ્ય કે આ જીવનચરિત્ર આપણા જીવનકાળમાં, ઇટ્સ બીન રિટન ઇન આવર લાઈફ ટાઈમ. અને વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ જીવનચરિત્ર, કે આપણે સંતો હોય કે હરિભક્તો હોય, એનું સારી રીતે આપણે વાંચન કરીએ. લોકોનો એટલો બધો ઉત્સાહ છે ને, હવે આમાંથી કંઈક આપણે કંઈ નફો કંઈ બનાવતા નથી. ઇનફેક્ટ આટલા જીવનચરિત્ર છાપવા, ઇટ ઇઝ એકચ્યુઅલી પ્રિન્ટેડ એટ અ લોસ. પછી આપણે તાત્કાલિક મંગાવીએ ઇન્ડિયાથી, શિપ દ્વારા આપણે મંગાવીએ તો થોડોક ઓછો ખર્ચો થાય, પણ આ તો એ દ્વારા આપણે મંગાવ્યા એટલે ખર્ચો તો થોડોક વધે. છતાં પણ આપણા ટ્રસ્ટીઓએ કહ્યું કે વાંધો, ભલે વાંધો નહીં, કે આપણા હરિભક્ત વાંચતા હોય તો ચિંતા નહીં કરો, મંગાવો, અને ન વેચાય તો હું પૈસા આપી દઈશ. એવી વાત પણ એક ટ્રસ્ટીએ કરી, અને કદાચ મફત ના આપવા હોય તો પણ વાંધો નથી એવું પણ આપણને કહ્યું. પણ મફત ના આપીએ તો કોઈને આ રીતે એ સમજાય નહીં એનો મહિમા, કે ભલે થોડા ઘણા પૈસા આપણે આપવા પડે, પણ આવી રીતે આપણે વ્યવસ્થિત એનું વાંચન કરીએ. અમુક એવા પણ બોલનારા હોય કે સ્વામી મને ગુજરાતી નથી ફાવતું, તો શું કરી રહ્યા છીએ આપણે? ગુજરાતી ન ફાવતું હોય તો લર્ન, ઇટ્સ સિમ્પલ. એટલે ખરેખર આ રીતે કદાચ આપણે ગુજરાતી ઓછું ફાવતું હોય કે નથી ફાવતું, પણ હેન્ડ ઓન હાર્ટ કે ગુજરાતી નથી ફાવતું ને એ તો શીખો તમે. ધીસ ઇઝ, ઇફ ધેર ઇઝ નો અધર રીઝન ફોર અસ ટુ લર્ન ગુજરાતી, જસ્ટ ટુ રીડ બાપાસ જીવનચરિત્ર, દેટ ઇઝ રીઝન ઇનફ ફોર અસ ટુ લર્ન ગુજરાતી, બીકોઝ વી રિયલી ડુ નોટ નો વોટ વી આર મિસિંગ આઉટ ઓન. બરાબર છે, આપણે ઓડિયો સાંભળી શકીએ, પણ સારી વાત છે. ઓ વી કેન વેઇટ ફોર ધ ઇંગ્લિશ ટ્રાન્સલેશન વન ઇટ કમ્સ આઉટ. પણ જે મૂળ ગુજરાતી, મહાન સાંઈ મહારાજ પણ કહે છે કે અસ્મિતા જાગશે, યુ રીડ ધ મૂળ ગુજરાતી. બાપાના શબ્દ મૂળ ગુજરાતીમાં હોય, બાપા આશીર્વાદ બોલ્યા હોય, એ વોટ એવર, એટલે એ આપણને દેખાય કે ન શીખ્યા હોય તો શીખી જાઓ. અને મુક્તાનંદ સ્વામી એટ ધ એજ ઓફ 50 હી સ્ટાર્ટેડ લર્નિંગ સંસ્કૃત, મહારાજની ઈચ્છા જાણીને. તો આપણે ગુજરાતી ના શીખી શકીએ? ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ,
પણ વી હેવ ટુ પુટ આર માઇન્ડ ટુ ઇટ. આ લોકો ઇન્ડિયા જઈને બીજા કામ માટે જતા હોય આને શીખવું પડે, તો ગુજરાતી શીખી ગયા, હિન્દી શીખી ગયા, તો આપણે તો ગુજરાતી છે, ભારતીય છે, હિન્દુ છે, સ્વામિનારાયણ છે, બીએપીએસ છે, તો ગુજરાતી કેમ ના આપણે શીખી શકીએ? જસ્ટ ટુ રીડ આવર ગુરુઝ જીવન ચરિત્ર. પણ અનટિલ દેન પ્લીઝ સ્ટાર્ટ લર્નિંગ ઇફ યુ હેવન્ટ લર્ન્ડ. પણ અનટિલ દેન ઓડિયો તો આપણે સાંભળી શકીએ, જેમ માન સાંઈ મહારાજ દરરોજ સાંભળે છે, બાથરૂમમાં આપણે સાંભળી શકીએ, ટાઈમ ના હોય તો. આમ તો ટાઈમ તો હોય જ છે બધાને, ગાડીમાં આપણે સાંભળી શકીએ, બીજું ઘણું આપણે સાંભળીએ છીએ ન સાંભળવાનું. તો આ રીતે પણ આપણે સારી રીતે આનો ઉપયોગ કરી શકીએ. આમાં વિડીયોઝ પણ બધા ઘણા મૂક્યા છે, આપણે વેબકાસ્ટ દ્વારા વિડીયોઝ અત્યારે જોઈ રહ્યા છે. એક વખત આપણે વિડીયોઝ બતાડ્યા અને હરિભક્તોનો મેસેજ આવી ગયો કે સ્વામી જબરજસ્ત, આ તો સખત વિડીયો તમે આજે બતાડી વેબકાસ્ટમાં, પ્લીઝ ગેટ મી અ કોપી ગમે તે રીતે. અને પછી આપણે વાત કરી કે આ વિડીયો તો ઓનલાઈન છે, આપણા વેબસાઇટ ઉપર છે જ, અને આપેલો કોડ છે ક્યુઆર કોડ, એના દ્વારા પણ તમે ફોન ઉપર જોઈ શકો. ખબર જ નહીં લોકોને કે આ વિડીયોઝ એક્ઝિસ્ટ, ફૂટેજ ફ્રોમ ધ ટાઈમ ઓફ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, બાપાઝ ઇન્ટરવ્યૂઝ, બાપાએ જે બધું વિચરણ કર્યું છે આપણે બધું સાંભળ્યું, કે વિડીયોઝ હોય, ફોટોગ્રાફ્સ પણ છે, ઓડિયો પણ છે. અને આ વિડીયોઝ અને આ જીવનચરિત્રમાંથી બીજું બધું મળ્યું ને, એટલે સંતોએ સખત દાખલો કર્યો. શોર્ટ વિડીયોઝ પણ બહાર પાડી એવા સંતને નામો હું શિષ્ય, અને લોંગ વિડીયોઝ પણ અમુક છે, મોરબીની છે કે 74 વિચરણની છે, બાપા ત્યાં કેનિયા ગયા અને પાછું આવવાનું થયું, બાયપાસ છે. એટલે ઓલ ધીઝ વિડીયોઝ આર અવેલેબલ ઓનલાઈન, સો મચ મટીરિયલ, સો મેની રિસોર્સિસ. તો આપણે એનો ઉપયોગ સારી રીતે કરવો, કારણ કે બધા રિપોર્ટ્સ હોય, બધા પ્રકાશનો જે થયા છે અત્યાર સુધી. અને બાપાની ડાયરી, પ્રમુખ સાહેબમાં યુઝ ટુ રાઇટ અ ડાયરી બિટવીન 1950 એન્ડ 1970, એના આધારે આ જીવનચરિત્રો આવી રીતે ખૂબ સારી રીતે લખાયા છે. એટલે આપણે તો હવે વાંચન જ કરવાનું છે, એનો અભ્યાસ થોડું ઘણો આપણે કરીએ, અને ઉત્સાહથી, તો ખરેખર વિલ ફાઇન્ડ સમથિંગ ન્યૂ. આપણે જેમ દરરોજ આપણે જમીએ છીએ, તો રીડ અ ફ્યુ પેજીસ અ ડે ઓર લિસન ટુ અ ફ્યુ પેજીસ, અને ખૂબ સારી રીતે આપણને લાભ થશે, ઇટ્સ અ ગેરંટી. અને કેટલો બધો ઉત્સાહ હરિભક્તને છે, સંતોને છે, મારા પૂજારી સંતો જેપી સ્વામી અને મુનિભૂષણ સ્વામી, હજુ તો જીવનચરિત્ર બહાર નથી પડ્યું, અને તાત્કાલિક એનું વાંચન આખી પારાયણ કરી નાખે, વાંચન પારાયણ ઉપર મંદિરમાં તમે કદાચ દર્શન કર્યા હશે, બબડા પૂજારીના જે યુવકો છે, સેવકો છે, એમની પાસે વાંચન શરૂ થાય મંગળા આરતી પછી, એટલે 6:15 વાંચન શરૂ થાય, અને કન્ટિન્યુઅસ વાંચન ઓલ ધ વે ટિલ 3 or 4 o'clock એટ નાઇટ, અને આખું એક જીવનચરિત્ર પતી ગયું. એવી રીતે પાર્ટ 2 અને પાર્ટ 3 માટે પણ કર્યું. તો કેટલો બધો ઉત્સાહ, દેટ મીન્સ યુ કેન રીડ ઇટ ઇન 24 hours ઇફ યુ વિશ ટુ. પણ આપણે ધીરે ધીરે થોડા થોડા પાણા વાંચીએ. પછી પૂજારીના યુવકો બીજી વાત પણ સંતોએ કરી કે દરરોજ ઝૂમ કોલ દ્વારા, દરરોજ પહેલાં 1 કલાક કરતા હવે 1.5 કલાક કરે છે, પણ દરરોજ 15 થી 30 મિનિટ વાંચન કરવાનું, અને એની પછી ગોષ્ઠી થાય દરરોજ, અને દે ફિનિશ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, એન્ડ નાઉ દે આર સ્ટાર્ટિંગ પાર્ટ 1 અગેન, દે આર વેઇટિંગ ફોર પાર્ટ 4. અમારા સંતો પૂજ્ય પ્રભુ મુનિ સાંઈ વારંવાર પૂછે છે કે તપાસ કરો ચોથો ભાગ ક્યારે બહાર પડે છે, કારણ કે આ તો વાંચી લીધું, એ પણ વારંવાર વાંચે છે, પણ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ પાર્ટ. આટલો બધો ઉત્સાહ. અને આપણા હરિભક્ત રાવજી કાકા, આપણે ઘણી વખત વાત કરીએ છીએ પરીક્ષામાં, એવરી પરીક્ષામાં હી રીડ્સ ધ બુક્સ એન્ડ હી ટેક્સ ધી એક્ઝામ. હી રાવજી કાકા એટલે આપણા સાઉથ લંડનના, અને 94 યર્સ ઓલ્ડ, બિચારા વાંચ્યા જ કરે આખો દિવસ. પાર્ટ 1 પ્રમુખ સાંઈ મહારાજ જીવનચરિત્ર હી હેઝ રેડ 11 ટાઈમ્સ, 11 વખત. પાર્ટ 2 હી હેઝ રેડ 6 ટાઈમ્સ, અને પાર્ટ 3 હી હેઝ રેડ 5 ટાઈમ્સ, એન્ડ કરન્ટલી હી ઇઝ રીડિંગ ફોર ધ 6th ટાઈમ અન્ટિલ પાર્ટ 4 કમ્સ. તો આવા તો ઘણા હરિભક્ત હશે ભાઈ ભાઈ અને બધા વડીલો પણ આ રીતે મંડ્યા છે, તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સાંઈ મહારાજનું જીવન એવું ભવ્ય અને દિવ્ય. તો આપણે પણ એનો લાભ લઈએ, અને આપણને ભલે વી થિંક વી નો ઓલ ધ પ્રસંગ્સ, પણ આમાં નવા પ્રસંગો આપણને મળશે. આપણે તો જૂના પણ નથી જાણતા, પણ કેટલા નવા પ્રસંગો આપણને મળે છે પાને પાને, એટલે વ્યવસ્થિત આપણે આનું વાંચન કરી શકીએ, એનો અભ્યાસ આપણે કરી શકીએ. આપણી પાસે પુસ્તક તો છે જ, ઘણા પાસે PDF પણ હશે, ઘણા પાસે માય BAPS એપમાં પણ તમે એ ઓડિયો પણ જોઈ શકો. તો આવી રીતે આપણને ખ્યાલ આવે કે વાંચન કરીએ, અભ્યાસ કરીએ, અભ્યાસ કરીને થોડો ઘણો આપણે વિચાર પણ કરવું, જેમ સંતોએ આપણને વાત કરી અને શીખવાડ્યું, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય નાયમુનિ સ્વામી આપણને વાત કરી
કે મનન પણ કરીને અંતર્દૃષ્ટિ કરીએ અને આપણા જીવનમાં એવા ગુણો આવે અને આપણું જીવન ધન્ય બને અને અસ્મિતા આપણને જાગે તો ખરેખર એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને એના દર્શન થયા છે, લાભ પણ આપણે ઘણો લીધો છે, એમણે કૃપા કરીને આપણને લાભ આપ્યો છે, પણ એમના ગુણો આપણા જીવનમાં એવા આવે તો ખરેખર આપણે ધન્ય બનશું અને ખરેખર આ જન્મે આવી રીતે આપણું જે કંઈક આ જીવન આપણને પ્રાપ્ત થયું છે એ સાર્થક થશે. તો મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ આપણને ખૂબ બળ પ્રેરણા શક્તિ આપે એ જ પ્રાર્થના. તો ખરેખર જીવનચરિત્રની પહેલી વાત તો એ છે ને કે આપણને મોટા પુરુષનો મહિમા સમજાય અને મહિમા જેમ જેમ સમજાય ને એમ એમ શાંતિનો અનુભવ થાય. અને એટલો અનુભવ બીજો એ પણ થાય કે જેટલું સાંઈબાપાનું આપણે જીવન વિચારીએ તો આપણો જીવનનો માર્ગ કે પછી કોકનું લૌકિક જીવન હોય, કૌટુંબિક જીવન હોય, પ્રોફેશનલ લાઈફ હોય, પર્સનલ લાઈફ હોય, પણ એ દરેક જીવન એના દરેક ક્ષેત્રો એ આપણને અપલિફ્ટમેન્ટ પામ્યા હોય એવો ચોક્કસ અનુભવ થાય. પરિવારમાં યુનિટી ઇન ફેમિલી એનો પણ ખ્યાલ આવશે, આ લોકની અંદર આપણે કામ કેવી રીતે કરવું છે એ પણ ખ્યાલ આવશે, આત્માની દ્રષ્ટિએ કેવી રીતે કામ કરવું છે એ પણ ખ્યાલ આવશે. સ્વામી કેવી રીતે પોતાની સાથે સંતો રહેતા હતા, એની સાથે વર્તતા હતા, એ ખાલી કોઈ કૌટુંબિક રીતે પારિવારિક રીતે મારે કેવી રીતે વર્તવું એ જો એને સમજવું હોય ને તો એમાંથી પણ એને એ પણ મળી જાય. કઈ રીતે કાર્ય કરવું અને કોઈ પણ કાર્યમાં પાછા ના પડવું, એ કોઈ ઉદ્યોગપતિ હોય એ જો સ્વામીનું જીવન એ દ્રષ્ટિકોણથી વાંચે ને તો પણ લાભ થાય. સાથે સાથે આપણને પણ શું અનુભવ થાય છે, એમને જ આ મનન આપ્યું હતું કે દરેક પેજ ઉપર કોઈ પણ બહારનો વ્યક્તિ પણ બાપાના જીવન ચરિત્રનું એક પેજ પણ વાંચે ને તો પણ એને બાપાનો વિશેષ મહિમા સમજાઈ જાય. કદાચ આખું જીવન ચરિત્ર તો ઠીક છે, એક ચેપ્ટર પણ પૂરું ના કરે, એક પેજ વાંચે ને તો પણ બાપા એ બધા કરતાં જુદા હતા એવો અનુભવ થાય છે. આ એમને પોતે પણ મનન આપ્યું હતું. બીજું, આદર્શ જીવન સ્વામીએ જીવન ચરિત્રના લેખનની અંદર એક વસ્તુ રાખી છે કે કોઈ પણ વ્યક્તિ આ જીવન ચરિત્રનું પુસ્તક ઉપાડે અને કોઈ પણ પાનું ખોલે, એનું કોઈ પણ પેજ એનું ઉઘાડે તો એને બાપાનો ઓછામાં ઓછો એક પ્રસંગ અને સ્વામીનું ઉપદેશનું ઓછામાં ઓછું એક વાક્ય એ મળી જાય એવી એમને બહુ જ તકેદારી રાખેલી છે. અને કદાચ કોઈ વ્યક્તિ આધ્યાત્મિક કોઈ ન હોય અથવા સત્સંગમાં એટલી બધી રુચિ ન હોય તો પણ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જો વાંચે ને, પૂજ્ય મહંતસ્વામી મહારાજે કહ્યું છે, એને પણ કંઈ પણ એની અંદરથી પ્રેરણા પ્રાપ્ત થાય થાય ને થાય જ. આ એવું અદ્ભુત જીવન ચરિત્ર છે. અને તમે જ્યારે હોય વચ્ચે વચ્ચે પણ સમય મળે અંદર ગમે પાનું ખોલશો ને તો અંદર માલમ માલ થઈ જાય. એટલે સળંગ તો વાંચવાનું છે પણ અમથા અમથા ખોલી ખૂબ માલ નીકળશે. જેમ ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે પારડ ભેંસનું દૂધ એ આપણા ઘરમાં જ છે. આજે વિશ્વભરમાં આપણે જોઈએ છીએ કે લાખો લોકોએ સ્વામી બાપાના જીવનમાંથી પ્રેરણાઓ મેળવીને પોતાના જીવનની અંદર કાર્યો કર્યા છે. એવા અઢળક પ્રસંગો એ આપણને જોવા સાંભળવા મળે છે. મોટી મોટી કંપનીઓ ચલાવતા હોય, ઉદ્યોગો ચલાવતા હોય, વિશાળ કારોબાર ચલાવતા હોય, પણ એ બધાને એક અનુભવ બાપાને મળે ત્યારે થાય કે સ્વામી બાપાના જીવનમાંથી ખૂબ પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ પણ પોતે એ તો એમના પુસ્તકની અંદર પણ એવું લખી ગયા છે. તો દરેકના માટે જે પ્રેરણારૂપ જીવન હતું એ તો આપણા ઘરની જ વાત છે અને એનો તો આપણે ખૂબ લાભ પણ લીધો છે. ઘરની વાત છે એટલું નહીં, પરંતુ એઓના અભય હસ્ત આપણા મસ્તક ઉપર પડ્યા છે, એમની સેવાનો આપણને લાભ મળ્યો છે, એમની વાણી આપણા કાન ઉપર આપણને સંભળાઈ છે, આપણી આંખોથી એમના દર્શન થયા છે. તો ખરેખર આપણે એવા ભાગ્યશાળી છીએ કે દુનિયા માટે ઉદાહરણરૂપ જેઓનું જીવન હતું એ જીવનને આપણી નજરે જોવાની આપણને તક મળી, આપણા સગા કાને સાંભળવાની આપણને તક મળી, એના કાર્યમાં ભાગીદાર થવાનો આપણને મોકો મળ્યો. એટલે કોઈ આ પ્રમાણે મોટા પુરુષના જીવન ચરિત્રો અને એવું બધું હોય છે ને
એમાંથી આપણને પ્રેરણા ઘણી પ્રાપ્ત થાય છે. એટલે એ દૃષ્ટિથી આ સદીની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું જે જીવન ચરિત્ર છે ને એ તો એક અદ્ભુત છે. અને લગભગ 13 ભાગ થશે, હજી તો આપણે 3-4 ઉપર પહોંચ્યા છીએ, પરંતુ એ જીવન ચરિત્ર દરેકે દરેકને આ પ્રેરણા આપે એવું છે. તેનો જેટલો આપણે મનન કરીએ, ચિંતન કરીએ, વિચાર કરીએ, એટલો અવશ્ય લાભ આપણા જીવનની અંદર થતો હોય છે. જેમ મહારાજે મધ્યના 58મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનના ચરિત્રોની અંદર ધર્મ સહિત બધું જ આવી જતું હોય છે, એટલે એવી પુષ્ટિ આંતરબાહ્ય દરેક રીતે આપણા જીવનની અંદર થાય એવું બાપાનું આ ચરિત્ર આપણને લખતા લખતા વાંચતા વાંચતા અનુભવાય છે. બીજી એક આપણને અનુભૂતિ શું થાય છે કે એમ ઘણી વખત જે ફેમસ પ્રસંગો હોય ને એ જ વારે વારે કથામાં આવતા હોય, અને આપણને ક્યારેક સબકોન્શિયસલી પણ એવું થાય કે આટલું હશે કે જે વસ્તુ જીવનચરિત્રમાં મૂકી દીધી હશે, પણ એવું નથી. ઘણા બધા, ઘણા કરતાં અડધા કરતાં ઉપરના પ્રસંગો તો આપણા માટે નવા જ હશે, સંપૂર્ણ નવા હશે. અને પ્રસંગ જે થયો હશે ને એની આગળ પાછળનું પણ જો આપણે સાંભળીએ ને તો આપણને થાય કે આ પરિસ્થિતિમાં બાપા આવી રીતે વર્ત્યા હતા. એટલે પહેલાં મને પણ થોડું મનમાં હતું કે હવે નવું તો શું હશે કે જે સાથે વિચરણ કરનારા સંતો જે પ્રસંગો વારે વારે કહેતા હોય એટલા પ્રસંગો હશે, પણ જ્યારે વાંચીએ ને તો અનુભવ થાય કે એવું નથી, બહુ જ નવું છે. આમ અમુક વસ્તુ તો આપણે ક્યારેય સાંભળીને હરિભક્તોના પ્રસંગો જે આવે તો કદાચ સાથે ફરનારા સંતોને ખબર ના હોય, અને હરિભક્તોને જે પ્રતીતિ હોય, હરિભક્તોને જે સાચવ્યા હોય એ જે બધા પ્રસંગો આવે. થોડાક દિવસો પહેલાં જ યુકેના એક હરિભક્તનો ફોન આવેલો. તેઓએ એવી વાત કરી કે અત્યાર સુધી સ્વામી બાપા સંબંધી જેટલા કંઈ પ્રકાશનો પ્રકાશિત થયેલા એ બધા જ મેં વાંચેલા, એટલે મને એવું થતું કે આપણે સ્વામી બાપા વિશે બધું જાણીએ છીએ, એટલે જીવનચરિત્ર વાંચવા માટે મને કોઈ ખાસ વિશેષ ઉત્સાહ થતો નહોતો. પરંતુ કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની પરિસ્થિતિ થઈ, એને લીધે ઘેર રહેવાનું બન્યું, અને સમયની સાનુકૂળતા થતાં મેં જીવનચરિત્રના પહેલા ભાગના કેટલાક પાના ફેરવવાનું શરૂ કર્યું. પરંતુ જેમ જેમ હું તે વાંચતો ગયો અને ક્યારે સ્વામી બાપાના જીવનચરિત્રના 3 ભાગ અત્યાર સુધી પ્રકાશિત થયા છે મારાથી વંચાઈ ગયા, મને પણ ખ્યાલ ન આવ્યો. પરંતુ એ વાંચ્યા પછી મને એક અનુભવ ચોક્કસ અત્યારે થાય છે કે ભલે મેં સ્વામી બાપા વિશે ઘણું બધું વાંચેલું, પરંતુ આ જે અત્યારે હું વાંચું છું તો આપણને થાય છે કે આપણે તો સ્વામી બાપા વિશે કશું જ જાણતા નહોતા, એટલું બધું કાર્ય સ્વામી બાપા આપણા માટે કરી ગયા છે. તો આ અનુભૂતિ એમણે પોતે વ્યક્ત કરી. તો સ્વામીશ્રી પોતે 51 વર્ષે ધર્મધુરા ધારણ કરી અને ત્યાર પછી જે એમણે કાર્યનો આરંભ કર્યો તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, એટલું બધું સ્વામીશ્રીએ વીજળીના વેગથી કાર્ય કર્યું છે. તો આ એક અનુભવ એ દરેકને થાય છે. જીવન ચરિત્રમાં પણ જોઈએ, એમાં આ જીવન ચરિત્ર બધા વાંચ્યો, એમાં બધું ઘણું બધું મળશે જે તમને ખબર ના હોય એ વસ્તુ મળશે. એટલે જીવન ચરિત્રના વાંચન માટે આ આપણે ઘણીવાર એવું થાય કે આટલું મોટું પુસ્તક એ આપણે એને વાંચવું અને ક્યારે પૂરું કરશું, પરંતુ એની અંદર જે લખાયું છે ને જે રીતે લખાયું છે ને એટલી બધી પ્રેરણા આપે છે. અને કેટલા બધા હરિભક્તો અમને મળ્યા, અમુક હરિભક્તો અનુભવ કીધા કે સ્વામી આ તો અત્યાર સુધી કંઈ જાણતા જ નહોતા. પહેલાં પહેલી વાત તો એ છે કે આપણા ઈષ્ટદેવ એટલે આપણા ગુરુ એ જે ભાષામાં બોલ્યા છે, તો એક ભક્ત તરીકે આપણા મનની અંદર એમ થાય કે જે ભાષાની અંદર આપણે જેની માળા કરીએ છીએ એવા આપણા ભગવાન સ્વામિનારાયણ, આપણા ગુરુને આપણે સંભાળીએ છીએ એવા આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ, એમણે ધે હેવ ચોઝન ધીસ લેંગ્વેજ એઝ અ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. આ પસંદ કર્યું છે એક તો આપણામાં આપણા માટે મોટા મોટો જો મોટિવેશન આપણને આપે એવું હોય તો એક તો આ વાત છે. અને હવે તો તમારે બધાને ગુજરાતી વાંચતા આવડતું નથી ઘણા બધાને, તો એના માટે તો આપણે એને ઓડિયો પણ કરેલું છે, એટલે તમે મોટરમાં બેઠા હોય અથવા બીજી જે ઘરે એમને બેઠા હોય તો તમે એને સાંભળી શકો, એટલે એ રુચિ રાખજો તો તમને બહુ જ પ્રેરણા અને આ પ્રમાણે બળ મળશે.
આપ સૌ પરદેશની અંદર રહો છો અને ખાસ કરીને બાળ યુવાન કિશોર પેઢી કે જેને ગુજરાતીનો સંપર્ક ઓછો થયો હોય, ઘરમાં ઘણીવાર બોલાતું હોય પણ બહાર આપ કોલેજમાં સ્કૂલમાં જાઓ ત્યારે ગુજરાતી ઓછું હોય, એટલે ગુજરાતી વાંચવું પણ આપને થોડું ઘણાને કઠણ પણ પડે, છતાં પણ પ્રયત્નપૂર્વક થોડું ઘણું શીખીને પણ જો બાપાનું આ ચરિત્ર આપણે વાંચીએ તો ખરેખર એનાથી આપણા જીવનની અંદર ખૂબ લાભ થાય એવું છે. એમ એવી રીતે ગુજરાતી ભાષા જ્યારે માણસ શીખતો હોય તો એને સંસ્થા માટે પ્રેમ થાય, એને સત્પુરુષની માટે પ્રેમ થાય, એને આપણા બધા જે સંસ્કારો છે તો સંસ્કારો માટે પણ સહેજે સહેજે અટેચમેન્ટ થાય, સહેજે સહેજે પ્રેમ થાય, એને ભારત માટે પણ પ્રેમ થાય. આ બધી વસ્તુ એને ઓટોમેટિકલી પ્રાપ્ત થાય. ઇટ ગિવ્સ અ પર્સન અ પર્સનલ આઈડેન્ટિટી, એટલે વ્યક્તિગત પહેચાન, વ્યક્તિગત ઓળખાણ લેંગ્વેજથી માણસને મળે છે, એટલે પર્સનલ આઈડેન્ટિટી. ઇટ ગિવ્સ સોશિયલ આઈડેન્ટિટી, સામાજિક ઓળખાણ, સામાજિક પહેચાન તો એ લેંગ્વેજથી પ્રાપ્ત થાય છે. ઇટ ગિવ્સ કલ્ચરલ આઈડેન્ટિટી, એનાથી સાંસ્કૃતિક ઓળખ કહેવાય, સાંસ્કૃતિક પહેચાન કહેવાય, કલ્ચરલ આઈડેન્ટિટી એનાથી પ્રાપ્ત થાય છે. અને પ્રભુ સ્વામી મહારાજ પણ આ ભાષા શીખવા માટે બહુ ભાર દેતા, મોહન સ્વામી મહારાજ પણ આ ભાષા આપણને શીખવાડવા માટે ભાર દેતા. જેમ વચનામૃત ગુજરાતીમાં છે પરંતુ આપણે જો એને વાંચીએ તો મહારાજની સાક્ષાત વાણી અને એ આપણા જીવનની અંદર અસર કરતી હોય તો એ જ વાણી અનુસાર બાપા જે જીવન જીવેલા તેને પણ આપણે ભલે ગુજરાતીમાં રહ્યું અને બીજી ભાષાની અંદર એ જ્યારે થાય ત્યારે એનું ટ્રાન્સલેશન, પણ અત્યારે આપણે ગુજરાતીની અંદર પણ એને વાંચીને સાંભળીને જો મનન ચિંતન કરવાનો અભ્યાસ કરીશું તો ખરેખર આપણને ખૂબ ઉપયોગી નીવડશે. તો આ બધી બાબતો જીવનચરિત્રની અંદર ખૂબ ઊંડાણપૂર્વક લખાઈ છે અને બહુ જ પાકું બધું કરીને લખાયું છે, તો ખાસ જીવનચરિત્રનો વાંચન નહીં પણ એનો અભ્યાસ એ કરવો જોઈએ તો ખરેખર આપણા વ્યક્તિગત જીવનની અંદર ખૂબ લાભ થાય એમ છે. અને અનુભૂતિનો વિષય છે જેને જેને આ પુસ્તકમાંથી પ્રેરણા મળી છે, ઘણા તો એવા મળે છે બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ અને નવ નવ વાર સુધી પણ એક ભાગ વાંચ્યો હોય ને એવા હરિભક્તો પણ છે. તો કંઈક એનો આનંદ આવતો હોય, મજા આવતી હોય તો જ આ થતું હોય. જીવનચરિત્રમાં કેવું છે કે આપણે ભલે જેટલું વંચાય એટલું, આપણે જેમ કે કોઈ વૃદ્ધ વાંચે તો એને એમાંથી પ્રેરણા મળશે, કોઈ બાળક વાંચશે તો એને પણ 100% મળશે અને યુવકો વાંચશે તો એને પણ મળશે. વાંચે ને તો ખબર પડે. આમાં બધી કેવી વસ્તુ છે કે એક વખત ખાય ને એને અનુભવ થાય, ખાલી જોયા કરે એને અનુભવ ન થાય. એટલે અત્યારે જે બધા સત્સંગીઓ સંતો છે, હરિભક્તો છે, એના માટે એ સિવાય પણ દુનિયાનો કોઈ પણ માણસ છે આ જીવનચરિત્ર છે એ જીવનચરિત્રનું વાંચન કરશે તો એમણે ખરેખર પ્રભુ સ્વામી મહારાજનો મહિમા છે એ મહિમા સમજાશે. એમ જીવનચરિત્ર થોડું ઘણું વંચાય, એનું શ્રવણ થાય અને જો ભલે એક પાનું તો એક પાનું, બે પાના તો બે પાના, પણ એટલું પણ જો રોજનું વંચાય, થોડું ઘણું એના પર મનન થાય તો દરેકને પ્રોત્સાહન મળે. એટલે રોજ થોડીક તો ટેવ રાખવી જ જોઈએ. આ કેવું છે, આપણા જીવનું આખો ખોરાક છે. આ ગમે તેટલા પુસ્તકો હશે, લખાયેલા હશે, પણ આ લોકમાં આપણે સફળ કેવી રીતે થઈએ, મોટિવેશનના પુસ્તકો હોય, આ લોકની સફળતાના પુસ્તકો હોય, કંઈક વર્લ્ડ રિલેશન્સના પુસ્તકો હોય, પૈસા કમાવાના પુસ્તકો હોય, અભ્યાસ આગળ કરવાના પુસ્તકો હોય, એ બધા પુસ્તકો બરાબર છે, પોતપોતાની રીતે એની વેલ્યુ છે, એનું મૂલ્ય છે, નાની, પણ શાંતિ થતી નથી. શાંતિ ભગવાન પાસે છે અને શાંતિ સંત પાસે છે. એટલે જ્યારે સ્વામીનું જીવનચરિત્ર આપણે વાંચવા જઈએ તો આલોક પરલોક બધાની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય એવા બધા સિદ્ધાંતો આપણને જોવા મળશે. બધા ખાસ અને આ જે ગ્રંથ છે, જેમ બીજા બધા લોકો પોતાના ગ્રંથો વાંચે છે, આદર આપે છે, એવી રીતે આપણે પણ આ ગ્રંથ ખાલી શોભા શોભાને રાખે
વસાવો ને ખાલી પધરાવો ને વાંચવું, વાંચવાથી અંદર બધો માલ, કેટલો બધો માલ લાગશે ખરેખર. બધાએ ખાસ વાંચવું, અભ્યાસ કરવો, સારી રીતે મનન ચિંતન કરવું, તો તમે બ્રહ્મરૂપ થઈ જશો. જીવનચરિત્રના વાંચનથી, શ્રવણથી મોટા મોટો લાભ થાય ને તો અંતરમાં શાંતિ થઈ જાય, આપણને ખબર પણ ના પડે અને શાંતિના શેરડા ફૂટે. અને એમાંથી જીવનનું મેં કહ્યું ઘડતર થશે, એમાંથી આપણને સત્સંગની અંદર નિષ્ઠા પાકી થશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આપણામાં વધશે, સમસુરત ભાવ એકતા વધશે, અભાવ અવગુણ બધા ચાલ્યા જશે, કથાવાર્તામાં દ્રઢ રુચિ થશે, અને આ સેવાની ભાવના દ્રઢ થશે સત્સંગની અંદર, અને આપણા મંદિરમાં આવું, રજવાની સભા કરવી, આ બધી પ્રેરણા, અને આપણે સમજ્યા ઉત્સવની અંદર કોઈ જગ્યાએ ગયા હોઈએ, આપણી સગવડ સચવાય ન સચવાય તો આપણને ખોટું ના લાગે, આપણે ખાલી ડિમાન્ડ કરતા જ ના જઈએ પણ કેવળ સત્સંગ કરવા જઈએ છીએ એવા ભાવનાથી આપણે જવાનું મન થશે. એટલે એવો ખટકો તો રહેવો જ જોઈએ કે રોજના એક પાના બે પાના જેવું થોડું ઘણું વાંચન આ સત્સંગનું કરવું, અને બીજું બધું વાંચશું તો એમાં કદાચ આપણે બહુ નહીં ઊંડું ઊંડું તત્વજ્ઞાન ને બધું સમજી શકીએ, પણ જીવનચરિત્ર તો સીધું સાદું ને સરળ. સંપ્રદાયને આપણને જે વાદી વાતો થાય છે એની પુષ્ટિ આ જીવનચરિત્રથી મળે, એટલે રોજ એનું થોડું ઘણું વાંચન અથવા શ્રવણ એ કરીએ, એ બહુ જ જરૂરી છે. તો એનાથી ખૂબ જ પ્રેરણા મળે છે. આમ એવું પણ કહીએ તો ચાલે કે આપણને છે ને એક દિશા મળી જાય કે પ્રમુખ સ્વામી મહારાજ આવું જીવન જીવ્યા, એના આપણે શિષ્ય છીએ તો આપણે આવું આટલું તો આવું જીવન આપણે જીવવું જોઈએ, અને એવી એક આપણને પ્રેરણા પ્રાપ્ત થાય ને કહી શકાય કે સતત આપણને બળ અને ઉત્સાહ મળે ને એવા બધા પ્રસંગો એની અંદર છે. તો આપણે એમના જીવનમાંથી છે ને ઘણું ઘણું જાણવા મળશે. તમે જુઓ ને એક વાર નોંધ કરતા જજો, જે તમને ગમી ગયો પ્રસંગ, તમને આ થઈ ગયો તો આપણને લાગે મારા જીવનમાં હા તો મારી ભૂલ થયેલી, અને આ જો આ વાંચ્યું ત્યારે લાગ્યું કે ના આ આપણે સુધારવા જેવું જીવનમાં ખરું. એટલે બધાએ ખૂબ ઉમંગથી આ જીવનચરિત્ર વાંચવું. એટલે કહેવાનું શું છે કે ગમે તે દ્રષ્ટિકોણથી સ્વામીનું જીવન વાંચે પ્રમુખ સ્વામી મહારાજનું, એને લાભ અવશ્ય થાય, થાય ને થાય જ, પોતપોતાના ક્ષેત્રમાં એ આગળ તો વધે જ, પણ મુખ્ય લાભ એ છે કે આપણને મોટા પુરુષનો મહિમા સમજાય, પ્રમુખ સ્વામી મહારાજનો કેવા પુરુષ થઈ ગયા, કેવું કાર્ય થયું, અને એનો અહોભાવ અંતરમાં રહેવા માંડે તો આપણને શાંતિ શાંતિ થઈ જાય. અહીંયા સારંગપુરની અંદર જ રહેતા એક સંત થોડાક દિવસો પહેલાં સહેજે સહેજે ચાલતા ચાલતા મળ્યા, અને એમણે પોતે વાત કરી કે સ્વામી બાપાના જીવન ચરિત્રના બીજા ભાગનું પઠન એમણે પૂરું કર્યું, તો એમણે અનુભવ એવો વર્ણવ્યો કે આ વાંચ્યા પછી, સ્વામી બાપાના બધા પ્રસંગો જાણ્યા પછી એવું લાગે છે કે હવે બીજું કાંઈ જ જાણવાનું કે વાંચવાનું રહેતું નથી, આપણને જે કંઈ પણ જરૂરી હોય એ બધું સ્વામી બાપાના જીવનમાંથી મળી જાય એવું. તો આ કેવળ એક સંતનો સ્વાનુભવ નથી, પરંતુ આવો જ અનુભવ એ ઘણા બધા ગૃહસ્થ ભક્તો એમના તરફથી પણ એ જાણવામાં આવ્યા છે. જ્યારે મહંત સ્વામી મહારાજને સેકન્ડ મીટિંગ માટે મળ્યા હતા ત્યારે સ્વામી બાપાને પૂછ્યું, સ્વામી આપ રાજી છો ને આ સેવાથી? તો સ્વામીએ કીધું કે અમે બહુ જ રાજી છીએ, જાણે કે આખું જીવન ચરિત્ર લખાઈ ગયું હોય. અને સ્વામીજી સ્વામી બાપાજી રાજીપો વરસાવે એવો રાજીપો તો ખાલી એક વર્ષમાં મળી ગયો હતો. તો આપણને અનુભવ થાય કે સ્વામી બાપા કેટલા રાજી છે આ પ્રોજેક્ટની પાછળ. જેને અનુકૂળતા હોય આ ગ્રંથ બીજાને આપવા, બીજા 5-10 એક ગમે હોય એ જેટલી આપણી અનુકૂળતા શક્તિ હોય એ પ્રમાણે આપણે બીજાને આપવું, એ મોટી સેવા થશે. કારણ કે આ જીવનચરિત્ર જો અબ્દુલ કલામ સાહેબને કેટલું બધું આપણને સમાસ કરે છે, બહારના લોકોને સમાસ કરે, એમાં આ ગ્રંથ બીજાને બધાને સમાસ કરશે,
અને આપણે તો ખાસ આપણા માટે છે જ. એટલે બીજાને ભેટ આપવું, જેટલી અનુકૂળતા આપણી પાસે, આપણે તો વાંચવાના છીએ પણ બીજાને ભેટ આપશું. અને એ રીતે 5, 25, 50 જેટલું તમારી શક્તિ હોય એ પ્રમાણે રાખી મૂકું અને બીજાને આપતા રહો. અને આનંદ થશે, મળશે એટલું નહીં, આનંદ થશે, હવે અહોભાવ થશે કે આ સ્વામી આવા પુરુષ થઈ ગયા, એવું બધું થશે. અને આપણા આપણું ઘર છે અને અક્ષરધામ તુલ્ય બનાવશે, ગેરંટી વાત છે, શંકા વિનાની વાત છે. તમે આપણું ઘર આ ગ્રંથ રહેશે ને, ધીરે ધીરે ભેરું ભેરું લાગશે કે આપણે આ મોટી પ્રાપ્તિ થઈ છે. પર ઉપકારી
જ્ઞાન દાનથી ન જાય હારી, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામ શીશ, એવા સંતને નામ શીશ. સૌના શીતળતા અપાર, નિર્વિકારીને લઘુ આહાર, શરણાગતના દાતા હમેશ, એવા સંતને નામું શીશ, એવા સંતને નામું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટયંગ, અતિત જ્યોત્રિયાનો પ્રસંગ, પંચ વિષયેષુ રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું શીશ, એવા સંતને